નમસ્કાર મિત્રો હું કુણાલ ભોચિયા એક વખત કરું છું એકદમ સાચી વાત છે કમ્પ્લીટ રીઝનિંગ એ ટુ ચેપ્ટર આપણે આ વિડીયોમાં કરાવવાના છીએ અને એક જ વિડિયોમાં તમારે કોઈ વિડીયો પણ બીજો જોવાનો નથી આખો વિડીયો તમે જોઈ લેશો એટલે આવનારી તમામ એક્ઝામ માટેનું રીઝનિંગ તમારું અહીંયા કવર થઈ જશે યાદ રાખો અહીંયા હું જે કંઈ પણ એક્ઝામ કવર કરીશ એ ક્લાસ થ્રી લેવલની એક્ઝામ હશે તો ક્લાસ થ્રી લેવલની તમામ એક્ઝામનું રિઝનિંગ આપણે આ એક જ વિડીયોમાં કવર કરવાની કોશિશ કરશું રિઝનિંગના જેટલા પણ ચેપ્ટર છે પછી તે વર્બલ ના હોય કે નોન વર્બલ ના હોય આપણે બધા જ કરાવું છું હવે ઘણાને તો એ નથી ખબર કે સાહેબ વર્બલ રીઝનિંગ એટલે શું અને નોન વર્બલ રીઝનિંગ એટલે શું તો જુઓ જેટલા પણ રીઝનિંગમાં ફિગરવાળા પ્રકરણો છે ને એ બધા નોન વર્બલ રીઝનિંગના પ્રકરણો કહેવાય અને જેટલા પણ ફિગર સિવાયના છે એ બધા વર્બલ વર્બલમાં પણ પાછા બીજા બે ભાગ પડે એનાલિટિકલ અને લોજિકલ તમે ક્લોક કેલેન્ડર આ બધું ભણો છો ડિસ્ટન્સ ડાયરેક્શન બ્લડ રિલેશન આ બધું એનાલિટિકલ રીઝનિંગ કહેવાય એ સિવાય લોજિકલના પણ અમુક ટોપિક આપણે કવર કરશું નોન વર્બલમાં શું આવે છે તો તમે પાસો ભણ્યા હશો પાસો ઘન પછી આકૃતિઓની ગણતરી પછી અમુક જે ફિગરવાળા પ્રશ્નો આવે છે એ તો એ બધા જ પ્રકરણ આપણે નોન વર્બલ રીઝનિંગમાં મૂકી શકીએ પણ તમને આ વિડીયોમાં તો સંપૂર્ણ રીઝનિંગ મળવાનું છે એનો મતલબ કે વર્બલ રીઝનિંગના પણ બધા ટોપિક અને નોન વર્બલ રીઝનિંગના પણ બધા ટોપિક અને એ પણ માત્ર એક જ વિડીયોમાં તો જો તમે રિવિઝન કરતા હો જો તમે નું રિવિઝન કરવા માંગતા હો તો આ એક વિડીયો જોઈ લેજો એક વખત એક્ઝામમાં જતા પહેલા પછી તે પણ એક્ઝામ હોય એક્ઝામમાં તો ખાસ આ વિડીયો બહુ જ ઉપયોગી છે બધા જ વિદ્યાર્થી માટે જેટલા પણ વિદ્યાર્થી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે અહીંયા તમને કમ્પ્લીટ રીઝનિંગ કરાવવામાં આવે છે આ વિડીયો અવશ્ય જુઓ કોઈ પણ એક્ઝામમાં જતા પહેલા ચાલો વધારે હવે સમય નથી બગાડતા ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ હું વન બાય વન ચેપ્ટર સ્ટાર્ટ કરતો જઈશ અને એ ચેપ્ટરમાં આપણે જેટલા પણ ટાઈપ્સ બનતા હોય ધારો કે કોઈ એક આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું એમાં પાંચ ટાઈપના પ્રશ્નો પૂછાય તો હું પાંચે પાંચ ટાઈપનો એક એક પ્રશ્ન અહીંયા લઈ લઈશ એટલે બધા જ ટાઈપ બધા જ પ્રકરણના બધા જ ટાઈપ અહીંયા આપણે ઇન્કલુડ કરી લેશું શરૂઆત આપણે કરશું પ્રકરણ નંબર 1 થી જેનું નામ છે કોડિંગ டிகોડિંગ આજનું પ્રકરણ નંબર 1 કોડિંગ டிகોડિંગ સૌથી આઈએમપી જો કોઈ ચેપ્ટર હોય ને રિઝનિંગમાં તો એ આ છે કોડિંગ டிகોડિંગ કોઈ પણ एग्जाम હોય તમે એમ કહો કે સાહેબ આ એક્ઝામ માટેનું આઈએમપી ચેપ્ટર કોડિંગ டிகોડિંગ કોઈ પણ એક્ઝામ હોય કોડિંગ નો પ્રશ્ન હશે હશે ને હશે જ પછી તે જીપીએસસી હોય તો એ ભલે જી ત્રિપલ એસ બી હોય તો એ ભલે એટલા માટે જ આપણે કોડિંગ ને ફર્સ્ટ પ્રાયોરિટી આપેલી છે હવે કોડિંગ ડીકોડિંગ એવું ચેપ્ટર છે ને એમાં ઘણા બધા ટાઈપ બનતા હોય પણ આપણે તો છેલ્લા દસ વર્ષના પેપરનું એનાલિસિસ કર્યું કે ભાઈ આવા આવા ટાઈપના પ્રશ્નો પૂછાય છે એ હું તમને કરાવી દઈશ એટલે આપણે અહીંયા જે ટાઈપ કરાવવાના છીએ ને એનાથી નવો ટાઈપ તમને નહીં જોવા મળે તો ચાલો કોડિંગ ડિકોડિંગની શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલાં હું તમને આટલું જણાવી દઉં કે આમાં જે કંઈ પણ વસ્તુઓ યાદ રાખવી પડતી હશે એ તમારે યાદ રાખી લેવાની મીન્સ અહીંયા હું તમને બેઝિક નહીં શીખવું ચેપ્ટરનું બેઝિક નહીં શીખવું આપણે આ વિડીયોમાં સીધા પ્રશ્નો ઉપર જઈશું સીધા પ્રશ્નો ઉપર જઈશું પ્રશ્નમાં જ તમને હું ડિટેલમાં સમજાવી દઈશ એટલે ટેન્શન નહીં લેતા બેઝિક નહીં શીખવું એનો મતલબ એવો નહીં કે તમને પ્રશ્ન સમજ નહીં પડે તમને પ્રશ્ન સમજ પડશે પણ ડાયરેક્ટ આપણે પ્રશ્નથી જ શરૂઆત કરીશું હવે આપણે વાત કરતા હોઈએ કોડિંગ ની તો તમારે આલ્ફાબેટ્સ યાદ રાખવા પડે યાદ નથી રાખવાના બેટ્સ તમારે લખી લેવાના છે એક્ઝામમાં બેટ્સ અને એના નંબર આ તમારે એક્ઝામમાં લખી લેવાનું કેમ કે કોડિંગ નો તો પ્રશ્ન આવવાનો જ છે તો એ લખેલું હશે તો તમને કામ લાગી જશે ક્વેશ્ચન નંબર 1 થી આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ હવે જુઓ કોડિંગ ના છે ને માત્ર બે થી ત્રણ જ ટાઈપ એવા છે કે જેમાં એ આલ્ફાબેટ્સનું કામ પડશે બાકીના જે ટાઈપ છે એમાં આપણે આલ્ફાબેટ્સનું કોઈ કામ નથી પડતું હવે તમે છે ને કોડિંગ ડિકોડિંગનો પ્રશ્ન જોઈને એ નક્કી કરી લ્યો ને તમારે કરવાનું શું છે તો તમારો સમય બચી શકે એ ઘણી વખત શું થાય છે પ્રશ્ન બહુ ઇઝી હશે મન સ્ટુડન્ટ્સ સમય બગાડે છે એ આલ્ફાબેટ્સ જોવે છે આલ્ફાબેટ્સના નંબર્સ જોવે છે પણ પેટર્ન બહુ સિમ્પલ બનતી હોય એ પછીથી ખબર પડે તો આગળ જે તમે બેથી ત્રણ મિનિટ બગાડો છો એ એકદમ વેસ્ટ ગઈ તો જો તમે ટાઈપ વાઇઝ કોડિંગ રેકોર્ડિંગ કર્યું હોય કે ભાઈ આવું હોય તો આ ટાઈપનો પ્રશ્ન હોય અને આમાં આવું કરવાનું હોય તો તમારો સમય બહુ જ બચશે ફોર એક્ઝામ્પલ આ નંબર નંબર આપણે શું કીધું છે કે કોઈ એક સાંકેતિક ભાષામાં ગ્લેર ગ્લેરનો કોડ આપ્યો છે તમને છ સાત આઠ એક જીરો ને તમને મોન્સૂનનો કોડ આપ્યો છે બે ત્રણ નવ પાંચ ત્રણ ત્રણ નવ તો તમારે રેનસમનો કોડ કહેવાનો છે સમજી જાવ અહીંયા તમારે બે કોડ આપેલા છે ને એક કોડ કહેવાનો છે આવા જ પ્રશ્નો હોય તમને એક કરતા વધારે મીન્સ એક કે બે શબ્દોના કોડ આપેલા હશે અને એક શબ્દનો કોડ પૂછશે હવે આ ક્વેશ્ચનમાં કાંઈ કરવાનું જ નથી જો તમે ટાઈપ વાઇઝ કોડિંગ રેકોર્ડિંગ કર્યું હોય ને તો તમે સીધો જ આ ક્વેશ્ચનનો આન્સર આપશો આ ક્વેશ્ચન છે ડાયરેક્ટ કોડિંગનો આને કહેવાય ડાયરેક્ટ કોડિંગ ઓકે આ જે કોડિંગ છે ને ડાયરેક્ટ કોડિંગ કહેવાય હવે સાહેબ ડાયરેક્ટ કોડિંગ એટલે શું તો જુઓ અહીંયા આપણે પૂછ્યો છે રેનસેમનો કોડ રેન સેમમાં કેટલા આલ્ફાબેટ્સ છે તો છ આલ્ફાબેટ્સ છે કયા કયા આર એ એન એસ ઓ એમ હવે મારે એ જ જોવાનું છે કે શું મારા આ છ આલ્ફાબેટ્સ આપણે જે શબ્દો આપેલા છે એમાં છે એમાં છે ગ્લેર અને મોનસૂનમાં તો જુઓ આર છે તો આર અહીંયા મળી ગયો મને એ અહીંયા મળી ગયો પછી એન એન અહીંયા છે પછી એસ 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 અહીંયા છે ઓ અહીંયા આવી રહ્યો ને એમ અહીંયા આવી રહ્યો તો આપણે જે શબ્દ પૂછ્યો છે એ બધા જ આલ્ફાબેટ્સ આપણે જે શબ્દ આપેલો છે એમાં છે તો પ્રશ્ન ડાયરેક્ટ કોડિંગનો કહેવાય આમાં કોઈ જાતની કાંઈ પેટર્ન લગાવવાની ના હોય ડાયરેક્ટ કરવાનું હોય કોપી પેસ્ટ કઈ રીતે સમજો આર છે આર આર ક્યાં છે તો આર અહીંયા છે ઓકે તો આરનો કોડ શું હશે તો જો આર અહીંયા એક બે ત્રણ અને ચાર ચોથી જગ્યાએ છે તો ચોથી જગ્યા જવાબની શરૂઆત એક થી થશે ઓકે ચલો બધા ઓપ્શન લાગે છે હું આ શું કરું છું હું સાથે સાથે ઓપ્શન પણ એલિમિનેટ કરતો જાઉં એમ કે મારે કોડિંગ રીકોડિંગ પ્રશ્નમાં આખો કોડ તો ક્યારેક ભાગ્યે જ ફાઇન કરવાનો આવશે હું અડધા શબ્દના અડધા શબ્દનો કોડ ફાઇન કરી લઈશ ને તો મને ખબર પડી જશે કેમ કે ત્રણ ઓપ્શન નીકળી જશે જોવો કઈ રીતે એક આપણો થઈ ગયો હવે એ એ ક્યાં છે એ અહીંયા આવી રહ્યું વચ્ચે છે તો એનો કોડ છે આઠ ચાલો જો આ ઓપ્શન નીકળી ગયો પછી ઓકે એક ઓપ્શન નીકળી ગયો હવે એન એન ક્યાં છે એન અહીંયા આવી રહ્યો ત્રીજો છે છેલ્લો પણ છે બરાબર હવે તમને અહીંયા છે ને પ્રોબ્લેમ થશે સાહેબ ત્રીજો પણ છે ને છેલ્લો પણ છે તો જુઓ ત્રીજો નવ છે ને છેલ્લો નવ છે કોડ તો સરખો જ હશે એટલે તમે ગમે તે એન જુઓ ચાલે બરાબર એન નો કોડ કેટલો થઈ ગયો નવ થઈ ગયો એકસો નેવ્યાસી એટલે આ પણ ઓપ્શન મારો ગયો હવે એસ એસ એટલે ચોથો ચોથું કયું છે પાંચ તો એસ નો કોડ થઈ ગયો મારો પાંચ એટલે આ પણ ઓપ્શન મારો ગયો આ મારો જવાબ મેં શું કીધું માત્ર આપણે અડધા શબ્દનો જ કોડ ફાઇન કરવો પડશે કોડિંગ ડિકોડિંગના મોટા ભાગના પ્રશ્નોમાં તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી ઓપ્શન સી મારો સાચો આન્સર આવશે રાઈટ ચાલો તો આઈ થિંક તમને હવે ફર્સ્ટ ક્વેશ્ચન ક્લિયર હશે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ કોઈ એક સાંકેતિક ભાષામાં ક્લોકનો કોડ આપ્યો છે એક્સ ઓ એલ એક્સ પી તો તે જ સાંકેતિક ભાષામાં લોટસનો કોડ શું થશે અહીંયા તમને નીચે કંઈક દેખાતું હશે

આપણે એબીસીડી આમ લખીએ તો કેનો ક્રમ કેટલામો થાય અગિયારમો અગિયારમો રાઈટ પણ હું એમ કહું કે ભાઈ કેનો ક્રમ પાછળથી કેટલો થાય મતલબ આપણે ઝેડ થી ગણવાની શરૂ કરીએ ઝેડ વાય એવી રીતના પાછળથી ગણવાનું શરૂ કરીએ તો કેનો ક્રમ કેટલો થાય તો ડાયરેક્ટ આપણે કહી શકીએ સોળ આગળથી અગિયારમો પાછળથી સોળમો તો જો તમે આવી રીતના એબીસીડી લખશો ને તો તમે કોઈ પણ આલ્ફાબેટ્સનો આગળ અને પાછળ એ બંને જગ્યાએથી કોડ કહી શકશો રાઈટ

तो लोटस એટલે l તો तो l નો કોડ શું થાશે તો l ની સામે છે o તો तो l નો કોડ થાશે o ચાલો આ ગયું ઓપ્શન પછી છે o તો तो o નો કોડ શું થાશે o નો કોડ થાશે l તો ol આવશે એટલે આ પણ ગયું ઓકે પછી t છે t નો કોડ t નો કોડ g તો olg olg ચાલો u u નો કોડ થાશે f

એનો મતલબ હું એવું કહી શકું કે ભાઈ બી નો કોડ આપ્યો છે ઈ બી નો કોડ શું આપ્યો મને ઈ આપ્યો તો બી અહીંયા છે સમજો બી અહીંયા છે બી નો કોડ આપ્યો ઈ તો બી ની આગળ પહેલો બીજો અને ત્રીજો આલ્ફાબેટ લીધો છે આપણે એવું કહી શકીએ બી નો કોડ ફાઇન્ડ કરવા માટે આપણે આગળ પહેલો બીજો અને ત્રીજો આલ્ફાબેટ લેવાનો છે ફાઇન તો આપણે ડ્રેડ નો કોડ ફાઇન કરવો છે તો આપણે ડી નો કોડ ફાઇન કરવા માટે શું કરવું પડશે જે આપણે બી માં કર્યું આગળ ત્રીજો આલ્ફાબેટ લેશું તો જો ડી અહીંયા છે તો ડી ની આગળ પહેલો બીજો ને ત્રીજો કયો છે જી છે તો ડી નો કોડ થઈ જશે જી ડી નો કોડ થઈ જશે જી આન્સર આવી ગયો મારો આન્સર આવી ગયો કાંઈ કરવાની જરૂરત નથી માત્ર એક આલ્ફાબેટ જોયો આન્સર આપી દીધો એક્ઝામ માં પણ આવું થશે એક્ઝામ માં પણ તમને આવું થતું જોવા મળશે એટલા માટે કહું છું કે આખા શબ્દ કરતા ઇન્ડિવિઝ્યુઅલ આલ્ફાબેટ ઉપર તમે 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 ફોકસ ફોકસ કરો કરો તમારો એક એક ઉપર હોવો જોઈએ તો તો ઝડપથી વસ્તુઓ કરી શકો જો છો આખી સંખ્યા એના ઇન્ડિવિઝ્યુઅલ અંક ઇન્ડિવિઝ્યુઅલ ડિજિટ ઉપર ફોકસ કરો તો તમે પ્રશ્નો ઝડપથી કરી શકશો તો અહીંયા પણ આપણે એ જ કર્યું આપણો આન્સર માત્ર બે જ સેકન્ડમાં આવી ગયો તે છતાં પણ આપણે આખો કોડ ફાઇન કરીએ ડ્રેડનો એટલે તમને વધારે ખ્યાલ આવે ઓ ઓનો કોડ અહીંયા આર આપ્યો છે ઓનો કોડ શું આપ્યો આર તો ઓ ક્યાં છે મારો અહીંયા છે અને આર અહીંયા છે તો અહીંયા પણ જો એ જ કર્યું છે આગળ પહેલો નહીં ને બીજો લીધો છે બધામાં એ જ કર્યું હશે આગળ પહેલો નહીં ને બીજો આલ્ફાબેટ હશે એનાથી કોડ કરેલું છે તો આર નું શું થઈ જશે તો આર ની આગળ જાઓ પહેલો બીજો ને ત્રીજો તો આર આર પછી પહેલો બીજો ને ત્રીજો એટલે યુ થઈ જશે તો આર નો કોડ યુ થઈ જશે ઓકે જો જી યુ આવે છે ઓકે પછી ઈ ઈ એટલે પહેલો બીજો અને ત્રીજો એટલે ઈ નો એચ થઈ જશે તો જી યુ એચ પછી એ એનું શું થઈ જશે ડી થઈ જશે તો જી યુ એચ ડી અને પછી ડી નું શું થઈ જશે તો પહેલો બીજો અને ત્રીજો એટલે જી ડી નું જી થઈ જશે તો મારો આન્સર આવી ગયો ઓપ્શન સી જો કે મારે મારે આખો કોડની જરૂર નથી બરાબર એમ કે હું ખાલી જી થી જ ઓપ્શન એલિમિનેટ કરી શકતો તો અને આન્સર આપી શકતો તો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન चार જ્યારે પણ તમે કોડિંગ ડીકોડિંગ નો આવો ક્વેશ્ચન જોવો છો એ બરાબર 26 સન બરાબર 27 કેટ બરાબર ક્વેશ્ચન માર્ક તો અહીં જે તમે કોડ જોવો છો એ નંબર્સ માં છે એનો મતલબ કે આ ક્વેશ્ચન ન્યુમેરિકલ કોડિંગ નો છે જ્યારે પણ ન્યુમેરિકલ કોડિંગ નો ક્વેશ્ચન પૂછાઈ જાય તો તમારે આનું કામ પડશે તમારે આલ્ફાબેટ્સ ના નંબર નું કામ પડશે તમારે નંબર લખેલા રાખવાના જ્યારે પણ આવો ક્વેશ્ચન આવે ત્યારે તમે જોવો તમને નો કોડ છવ્વીસ દેખાશે આ શું હોય એ બરાબર છવ્વીસ એ શું હોય ઘણા બધા પ્રશ્નોમાં તમે આવું જોઈ શકશો કે જ્યાં તમને સિંગલ આલ્ફાબેટનો કોડ આપેલો હશે તો એ આપણી હિન્ટ છે આપણે એ હિન્ટ આપે છે કે આવું કરો હવે હિન્ટ ઉપરથી આપણે શું શીખવાનું છે એને એ બરાબર છવ્વીસ લખ્યા એના ઉપરથી આપણે એવું શીખવાનું છે કે આપણે એનો કોડ એક નથી લેવાનો આપણે એનો કોડ છવ્વીસ લેવાનો છે મીન્સ એની સામેનો નંબર છે એનાથી એને કોડ કરવાનો છે એને આપણે હિન્ટ આપી દીધી હવે તમને પ્રશ્નમાં હિન્ટ આપી દઈએ તો કાંઈ પછી કરવાનું જ ના બચે ને એને કીધું છે એવું કરી દો આન્સર લાવો એસ યુ એન એનો કોડ કયો છે સત્યાવીસ છે તો આપણે તો પેલા એસ યુ અને એન એના નંબર લખીએ એના કોડ લખીએ તો એસનો કોડ શું થશે તો મારો એસ ક્યાં છે એસ મારો અહીંયા છે તો એસનો નો કોડ ઓગણીસ નહીં થાય જુઓ

આપણે કોડ કયો આપ્યો આપણે કોડ આપ્યો છે સત્યાવીસ આઠ છ અને તેર કોડ આપ્યો છે સત્યાવીસ તો અહીંયા એક વખત સરવાળો કરીને જોઈ લેવાનો કે જ્યારે પણ કોડ છે ને એ બે અંકની સંખ્યામાં આપેલો હોય ને ત્યારે મોટા ભાગે સરવાળો જ હોય સરવાળો કરીને ચેક કરો તેર ને છ ઓગણીસ ઓગણીસ ને આઠ સત્યાવીસ આવે છે સિમ્પલ માત્ર સરવાળો કરવાનો હતો સામે વાળા નંબર લખીને

तो टी ની જગ્યાએ હું લખી દઉં 7 કરો આનો સરવાળો 24 ને 26 50 50 માં 7 એડ કરો એટલે 57 તો મારો જવાબ આવશે ઓપ્શન બી 57 રાઈટ આગળ વધીએ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન e = 5 હોટેલ = 12 તો લેમ્પ = ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન ને શરૂ કરતા પહેલા એક વાત કહું આ ક્વેશ્ચન સૌથી પેલા સેવા પસંદગી મંડળ એને એક વખત નથી પૂછો એને આ પ્રશ્ન પાંચ થી છ વખત પૂછો તો આ ક્વેશ્ચન બહુ જ આઈએમપી છે હજી કદાચ રિપીટ કરી શકે તો શું પેટર્ન છે ચાલો જોઈએ ઈનો કોડ પાંચ આપ્યો છે હિન્ટ શું આપેલી છે ઈની પાંચ મતલબ આપણે હિન્ટ ઉપરથી ખાલી આટલું જ કહેવા આટલું જ જોવા મળે છે કે આપણે આલ્ફાબેટના નંબર લખવાના છે સીધા જ નંબર પાછળથી નહીં આગળથી જ નંબર લખવાના છે ઓકે આગળના ક્વેશ્ચનમાં આપણે જોયું તો ભાઈ પાછળથી નંબર કહેવાય ને ને મીન્સ સામેનો નંબર એટલે પાછળથી નંબર કહેવાય પણ અહીંયા તો આપણે આગળથી સિમ્પલ નંબર લખવાના છે ઈ બરાબર પાંચ ચાલો આપણે નંબર લખીએ એચનો નંબર કેટલો થશે તમે નીચેથી જોતા જાજો એચ નો નંબર આઠ થશે પછી ઓ નો થશે કોડ આપ્યો છે એનો બાર ઘણા બધા વિદ્યાર્થી છે ને અહીંયા કન્ફ્યુઝ થશે કે ભાઈ છેલ્લે બાર આવ્યો કોડ પણ બાર આવ્યો તો આ જે છેલ્લો આલ્ફાબેટ હશે ને એનો નંબર હશે એચ કોડ હશે નહીં એવું નથી અહીંયા છેલ્લો બી છે તો બી નો કોડ બી નો નંબર બે થાય તો આપણો આન્સર બે નહીં જો બે ઓપ્શનમાં જ નથી એટલે એવું નહીં વિચારતા ઓકે એવું નહીં વિચારતા પેલા તો સરવાળો કરી દેવાનો આ ટાઈપના પ્રશ્નોમાં ચલો સરવાળો કરી આ બધાનો વીસ પછી આ પંદર ને પાંચ બીજા વીસ તો વીસ ને વીસ ચાલીસ થઈ ગયા અને બાર ને આઠ બીજા વીસ એટલે ચાલીસ ને વીસ સાહીઠ થઈ ગયા તો સરવાળો સાહીઠ આવે છે કોડ બાર આપ્યો છે તો સાહીઠ ભાગ્યા પાંચ કરો તો આવી જશે બાર મીન્સ સરવાળા અને પાંચ વડે ભાગ્યો હવે તમારા દિમાગમાં એ પ્રશ્ન થતો હશે કે સાહેબ શું કરવા પાંચ જ કેમ કે હોટેલ છે એમાં કેટલા આલ્ફાબેટ્સ છે એક બે ત્રણ ચાર અને પાંચ એટલે આપણે પાંચ વડે ભાગવાનું મીન્સ અહીંયા કોન્સેપ્ટ છે એવરેજ નો સરેરાશ સરેરાશ એટલે ખબર ને અવલોકનનો સરવાળો

તો તેર અને બાર કેટલા થઈ ગયા પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ તો સરવાળો થઈ ગયો અહીંથી અઠ્યાવીસ સંખ્યા કેટલી એક બે ત્રણ ચાર ભાગ્યા ચાર તો અઠ્યાવીસ ભાગ્યા ચાર કરો સાત મારો જવાબ આવશે ઓપ્શન બી ક્લિયર સરસ મજાનો ક્વેશ્ચન હતો બહુ બધી વખત પૂછાઈ ગયો છે હજી પૂછાશે તો ખાસ પેટર્ન યાદ રાખજો કદાચ એ લોકો હોટેલ અને તમારી માટે લાવ્યો છું કદાચ હવે આ લેવલ પર આવશે ગુજરાત ગવર્મેન્ટ શું કીધું છે આપણે ઇંગ્લિશ બરાબર બે ના છેદમાં પાંચ તો મેથ્સ બરાબર ક્વેશ્ચન માર્ક મીન્સ ઇંગ્લિશ નો કોડ તમને આપ્યો છે બે છેદમાં પાંચ અત્યાર સુધી તમે જે કોડ જોયા બાર ને સાત ને સત્તાવન પૂર્ણાંક સંખ્યા હતી બધી અને આ કેવી છે અપૂર્ણાંક સંખ્યા તો આ અપૂર્ણાંક આવે કઈ રીતે તો જુઓ જ્યારે પણ અપૂર્ણાંક સંખ્યામાં કોડ હોય ને ત્યારે આલ્ફાબેટ્સના નંબરને એવું કંઈ જોવાનું જ ના હોય અહીંયા આપણે આનું કામ જ નહીં પડે ત્યારે છે ને સ્વર અને વ્યંજન જોવાના સ્વર અને વ્યંજન જોવાના મતલબ ઇંગ્લિશ છે શબ્દ એમાં કેટલા સ્વર છે એમાં કેટલા વ્યંજન છે એ જોઈએ ચાલો હવે ઘણાને એ જ નથી ખબર કે સાહેબ સ્વર શું કહેવાય ને વ્યંજન શું કહેવાય તો એથી જેડમાં એ ઈ આઈ ઓ યુ આપણા સ્વર થઈ ગયા અને આ એ ઈ આઈ ઓ યુ આ પાંચ સિવાયના બધા છે એકવીસ આલ્ફાબેટ એ આપણા વ્યંજન થઈ ગયા તો ચાલો આપણે એની સંખ્યા કાઉન્ટ કરીએ અહીંયા ઈ થઈ ગયો એક સ્વર પછી આઈ એક સ્વર તો બે સ્વર થઈ ગયા વ્યંજન બે ના છેદમાં પાંચ સ્વરની સંખ્યા ભાગ્યા વ્યંજનની સંખ્યા એ જ આપણી પેટર્ન છે સ્વરની સંખ્યા ભાગ્યા વ્યંજનની સંખ્યા તો મેથ્સ નો આન્સર શું આવશે તો મેથ્સ માં સાહેબ એક જ સ્વ છે તો એક ભાગ્યા વ્યંજન કેટલા તો એક બે ત્રણ ચાર તો ભાગ્યા ચાર એકના છેદમાં ચાર એટલે ઓપ્શન બી મારો આન્સર ક્લિયર બહુ સિમ્પલ પેટર્ન હતી પણ જો તમે કદાચ આ ક્વેશ્ચન ન જોયો હોય તો તમે આ પેટર્ન ક્રિક ન કરી શકો ઘણા ઘણા કરી પણ દેશે પણ બે થી ત્રણ મિનિટ બગાડશે તો હવે આ ક્વેશ્ચન અથવા તો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય આપણે ડાયરેક્ટ શું કરવાનું છે સ્વર અને વ્યંજનની સંખ્યા કાઉન્ટ કરવા માંડવાની એટલે તમારો આન્સર આવી જ જશે ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર સાત એકને નો કોડ આપ્યો છે અને બોઇલ નો કોડ પૂછ્યો છે જ્યારે પણ તમને કોડ આવી રીતના ડેશ ડેશ કરીને આપે તમને ત્યારે સો ટકા તમારે આનું કામ પડશે આલ્ફાબેટ્સ ના નંબરનું મીન્સ આ એ છે ને એ એનો કોડ આ ત્રણ આપ્યો હશે સી છે એનો કોડ આ સાત આપ્યો હશે સો ઓકે હવે એનો કોડ ત્રણ કઈ રીતે આવ્યો એ આપણે વિચારવાનું છે સી નો કોડ સાત કઈ રીતે આવ્યો એ આપણે વિચારવાનું છે પણ જેવી રીતે એનો કોડ આવ્યો હશે એવી જ રીતે સી નો કોડ આવ્યો હશે આ ટાઈપના પ્રશ્નોમાં દરેક આલ્ફાબેટમાં પેટર્ન સેમ લાગતી હશે ઓકે ચાલો આપણે જોઈએ શું પેટર્ન બને છે એ એનો કોડ છે ત્રણ તો એનો નંબર કયો થાય એક થાય એનો નંબર છે એક અને કોડ આપ્યો છે ત્રણ તો એક ઉપરથી ત્રણ કઈ રીતે લાવી શકીએ તો એક ઉપરથી તો ત્રણ ડાયરેક્ટ ત્રણ વડે ગુણાકાર કરીને પણ આવી શકીએ થોડીક વાર આપણે આને છોડો આપણે સાથે બીજું પણ લઈએ સી નો કોડ છે સાત તો સી નો નંબર થાય ત્રણ કોડ છે સાત હવે આપણે બંને સાથે જોઈએ બંનેમાં કંઈક કોમન પેટર્ન લાગતી હોય તો એ લગાવીએ જો એક ઉપરથી ત્રણ ડાયરેક્ટ ત્રણ સાથે ગુણાકાર કરીને પણ લાવી શકતા હતા પણ અહીંયા અહીંયા તમે સી નો કોડ ફાઇન કરો ને ત્રણ નો ત્રણ સાથે ગુણાકાર કરવા જાવ તો નવ આવો જોઈએ પણ નવ નથી એટલે એ પેટર્ન આપણી ફેલ ગઈ હવે આપણે વિચારવાનું છે કે ભાઈ કઈ રીતે એક થી ત્રણ આવ્યા હશે ત્રણ થી સાત આવ્યા હશે તો તમે અહીંયા જુઓ ત્રણ આપેલા છે એનો કોડ સાત આપેલો છે તો ત્રણ ના ડબલ કેટલા થાય છ થાય ત્રણ ના ડબલ કેટલા થાય છ થાય અને ડબલ માં એક એડ કરી દો તો સાત થઈ ગયા અહીંયા ચેક કરો એક ના ડબલ કેટલા થાય બે થાય

ચાલો ઓ એટલે પંદર પંદર ના ડબલ ત્રીસ ત્રીસ ને એક એકત્રીસ તો પાંચ પછી એકત્રીસ આવે ગયું ગયું ઓકે હવે જો અહીંયા પાંચ છે એકત્રીસ છે અહીંયા એકવીસ છે ને અહીંયા ઓગણીસ છે તો ડાયરેક્ટ હવે ત્રીજા આલ્ફાબેટનો કોડ ફાઇન કરી લ્યો એટલે તમારો જવાબ આવી ગયો ત્રીજો આલ્ફાબેટ છે આઈ આઈ એટલે નવ નવ ના ડબલ અઢાર અઢાર ને એક ઓગણીસ તો ઓગણીસ આવવા જોઈએ એટલે આ પણ ગયો આ મારો જવાબ ક્લિયર ઇઝી ક્વેશ્ચન હતો આવા ક્વેશ્ચન આવશે હવે આઈ પેટર્ન આવશે નેક્સ્ટ કરીએ ક્વેશ્ચન નંબર આઠ સરસ મજાનો ક્વેશ્ચન છે જો એ બી માં એમ બરાબર એક અને એન બરાબર એક એમ અને એમ અને એન બંને નો કોડ એક જ આપ્યો છે એમ અને એન સીધા દિમાગમાં જો ને એટલે તમને આ ભાગ દેખાઈ ગયો હશે નીચે લખેલો હશે ને એટલે એમ અને એન આવ્યા તો તમને સીધો આ ભાગ દેખાણો આ ભાગનો એને આખાનો કોડ એક આપી દીધો પછી એમનો એક થઈ ગયો એમનો એક થઈ ગયો આગળ એનો પચીસ તો જેડ નો આ બંને આલ્ફાબેટનો કોડ પચીસ આપી દીધો હવે તમને એમ થતો હશે કે સાહેબ આપણે આ બે નો મળી ગયો આ બે નો મળી ગયો આ વચ્ચે નાનું શું તો એ વચ્ચે નાનો એને આપ્યો નથી પણ આપણે ફાઇન્ડ કરવો પડશે જો આપણે વિચારવું પડશે કે ભાઈ એ અને જેડમાં પચીસ કઈ રીતે આવ્યો તો તેર છે z નો ચૌદ છે સોરી ચૌદ માંથી તેર બાદ કરો એક આવે છે આવે છે ચૌદ માંથી તેર બાદ કરતા પણ એક આવે છે અને અહિયાં છવીસ માંથી એક બાદ કરતા પચીસ આવે છે તો આ કોડ કઈ રીતે લીધા હશે બેયના નંબરનો ડિફરન્સ હશે એ જ બંને કોડ હશે જો સમજીએ આપણે વિજયનો કોડ એક્યાસી આપ્યો તો હું વિજય વિજય લખું વિજય થી હું તમને વેરીફાઈ કરીને બતાવું એ વીનો કોડ શું હશે તો વી ક્યાં છે વી ક્યાં છે વી આઈ રહ્યો તો વી અને ઈ નો કોડ સરખો હશે પણ શું હશે તો વી બાવીસ છે ઈ પાંચ છે બેનો ડિફરન્સ કેટલો આવશે બાવીસ માંથી પાંચ બાદ કરો કેટલા આવે બાવીસ માંથી તમે પાંચ બાદ કરો સત્તર આવશે

તો અહીંયા સાત થઈ ગયા એનો તો પચીસ આ આપણે કોડ લેખા પણ આપણે વિજયનો નો કોડ આપ્યો છે એક્યાસી વિજયનો કોડ આપણે આપ્યો છે એક્યાસી મેં તમને કીધું છે જયારે પણ કોડ આવી રીતના આપ્યો હોય ત્યારે સરવાળો કરીને ચેક કરી લેવાનું ચાલો અહીંયા સરવાળો કરીએ આપણે સાત પ્લસ ત્રેવીસ કરી ને એટલે ત્રીસ થઈ ગયા એમ લખતો જાવ પ્લસ પચીસ ત્રીસ પ્લસ ને નવ કેટલા થઈ જશે છવ્વીસ તો પ્લસ છવીસ તો ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર એસી ને એક્યાસી આવે છે એક્યાસી કોડ મારો આવે છે એક્યાસી મીન્સ સરવાળો જ કરેલો છે સરવાળો જ કરેલો છે તો આપણે રાકેશ નો કોડ પણ આપ્યો છે પણ હું આને કંઈ કરીશ નહીં ત્યાં હવે હું વેરીફાઈ કરવા નહીં જાઉં હું ડાયરેક્ટ આન્સર લાવીશ મારો ઓગણીસ માંથી તમારે આઠ બાદ કરવાના એટલે અગિયાર એચ અને એસ બંનેનો અગિયાર પ્લસ ઈ નો તો આપણે જોયો તો સત્તર ઓકે પછી એસ 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 પણ અગિયાર અગિયાર અને એજ આપણે હમણાં જ જોયો કેટલો હતો તો આનો સરવાળો કરો એ મારો જવાબ હશે તો અહીંયા અગિયાર જુઓ કેટલી વખત છે એક બે અને ત્રણ વખત તો અગિયાર છે તો એ તેત્રીસ થઈ ગયા તેત્રીસ તેત્રીસ માં સત્તર એડ કરો પચાસ થઈ ગયા પચાસ માં પચીસ એડ કરો પિચોતેર થઈ ગયા અને એડ કરો એટલે થઈ ગયા તો તો જવાબ આવશે ઓપ્શન ઓપ્શન ડી ડી ઇઝ માય આન્સર ઓકે શું હશે આગળ વધીએ જી બરાબર માઇનસ તેર અને એન બરાબર એન બરાબર એક તથા વી બરાબર સત્તર હોય તો અગરતલા બરાબર ક્વેશ્ચન માર્ક જી બરાબર માઇનસ તેર ક્યાંથી આવ્યો એન બરાબર એક ક્યાંથી આવ્યો વી બરાબર સત્તર ક્યાંથી આવ્યો તો ચાલો આપણે એ પહેલા ફાઇન કરીએ પછી આપણે અગરતલા ઉપર જાશું તો જી નો નંબર છે કેટલો સાત છે આપ્યો છે માઇનસ તેર જીની સામે શું છે ટી છે ટી નો નંબર વીસ આપ્યો છે ઓકે જી નો સાત ટીનો વીસ આપેલો છે જીનો માઇનસ બાદ કરો આવી ગયા માઇનસ તેર મતલબ મારે જો કોઈ આલ્ફાબેટ નો નંબર ફાઇન કરવો છે મીન્સ એનો કોડ ફાઇન કરવો છે તો હું શું કરીશ એની સામેનો જે નંબર હશે ને એ બાદ કરી દેશે એના નંબરમાંથી

પ્લસ આવશે ऊपर ઉપરવાળામાંથી નીચેવાળા વાત કરશો તો જવાબ सो આવશે એટલે અમુક આલ્ફાબેટના કોડ માઇનસ પણ આવે છે ફોર એક્ઝામ્પલ જી જી માઇનસ તેર આવ્યા કેમ કે આપણે જીમાં વીસ માંથી સાત નથી બાદ કરવાના જી એનો નંબર હોય એમાંથી સામે વાળો નંબર બાદ કરવાનો આપણે અગરતલા છે તો અગરતલામાં શરૂઆત એ થી થાય છે તો એનો કોડ કયો લેશું આપણે તો જો એનો નંબર એક છે એની સામે છવ્વીસ છે તો આપણે એનો કોડ ફાઇન કરવા માટે આ એક માંથી છવ્વીસ વાત કરશું

તો ટી વીસ છે 20 ની સામે સાત છે તો 20 માંથી સાત બાદ કરવાનું જો નો માઇનસ તેર નો શું થશે તો ટી નો નંબર પ્લસ તેર એ પાછું આવ્યું માઇનસ પચીસ એલ એલ બાર છે બાર માંથી પંદર બાદ કરો તો માઇનસ ત્રણ અને પાછો એ આવ્યો તો માઇનસ

આગળ વધીએ સરસ મજાના ક્વેશ્ચન તમારી માટે લાવ્યો છું બધા ક્વેશ્ચન આઈએમપી છે નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને શું કીધું જો એ થી જેડ બરાબર એક થી છવ્વીસ એટલે આપણે આ રીતના લેવાના છે તો અમદાવાદ બરાબર માઇનસ સાત આપ્યું છે પાલનપુર બરાબર પાંચ આપ્યું છે અને સુરેન્દ્રનગર નો કોડ ફાઇન્ડ કરવાનો છે ઓકે અમદાવાદ બરાબર માઇનસ સાત કઈ રીતે આવે તો હું પેલા તો બધા આલ્ફાબેટ્સ ના નંબર લખી લઉં એ એટલે એક આઠ એમ તેર ઈ પાંચ જો મને યાદ છે પણ તમે છે ને અહીંથી જોઈને લખી લેજો ઓકે ચાર એ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ઓકે હવે કોડ સાત કઈ રીતે આવે ને અગત્યની વાત એ છે તો હું તમને આમાં ડાયરેક્ટ પેટર્ન કહું તમે પેટર્ન કંઈક આવી રીતના બને છે પેલા પ્લસ પછી માઈનસ પ્લસ

પેલા પ્લસ પછી માઇનસ પેલા પ્લસ પછી માઇનસ ઓકે આપણે ફાઇન કરવાનું છે અઢાર પાંચ પછી એન એટલે ચૌદ ડી એટલે ચાર આર એટલે અઢાર એ એટલે એક એન એટલે ચૌદ એ એટલે એક ઓકે જે એટલે સાત એ એટલે એક આર એટલે અઢાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર કમ્પ્લીટ હવે આપણે શું કરશું પેલા પ્લસ પછી માઇનસ પહેલાં પ્લસ પછી માઇનસ પહેલાં પ્લસ પછી માઇનસ પહેલાં પ્લસ પછી માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પહેલા તો જે કેન્સલ થતું હોય એ કરી દઈએ તો તમે જોવો કે ચાર કેટલા થઈ ગયા ત્રણ ને ચાર સાત થઈ ગયા ઓકે સાતમાં પાંચ એડ કરો કેટલા થઈ ગયા સાતમાં પાંચ એડ કરો બાર થઈ ગયા બારમાં એકવીસ અને ઓગણીસ એટલે આ કેટલા થઈ ગયા ટોટલ અને ચાલીસ થઈ ગયા બારમાં ચાલીસ એડ કરી દ્યો એટલે કેટલા આવશે બાવન પ્લસ બાવન જો ફરીથી બતાવું ઓગણીસ પ્લસ વીસ ચાલીસ પિસ્તાલીસ પ્લસ ચાર ઓગણપચાસ પચાસ એકાવન બાવન હવે માઇનસ વાળાનો આપણે સરવાળો કરીએ તો અઢાર અઢાર ને અઢાર ને કેટલા થઈ જશે આ છત્રીસ ને ચૌદ કેટલા થઈ જશે તો પચાસ પચાસ માંથી ચૌદ એડ કરો પચાસ માં એટલે ચોસઠ ચોસઠ માં સાત એડ કરો એટલે એકોતેર એકોતેર માં બીજા અઢાર એકોતેર અને બીજા દસ એટલે નેવ્યાસી તો બાવન માંથી નેવ્યાસી બાદ કરવાના છે જવાબ માઇનસ માં આવશે માઇનસ સાડત્રીસ ઓકે બાવન માંથી નેવ્યાસી બાદ કરો તો જવાબ શું આવશે માઇનસ સાડત્રીસ કરી લ્યો બાદ બાકી ક્વેશ્ચન બહુ લેન્ધી લાવી હશે કે સાહેબ આટલું કરવા બેસીએ તો પેપર ઉઘરાવા વાળો ના આવી જાય આવી જાય તમને છેલ્લા ત્રણ ક્વેશ્ચન કરાવ્યા ને મિયા મહેશવાળો વાળો અગરતલા વાળો અને સુરેન્દ્રનગર વાળો એ ક્વેશ્ચન જોઈને તમને આ ચેપ્ટર અઘરું લાગી હશે અને એમ લાગી હશે કે આ એક્ઝામમાં કરવા બેસીએ તો કેટલો સમય બગડે આપણો હું પણ આમાં તમારી સાથે છું આ વસ્તુ એક્ઝામમાં કરવા બેસીએ તો પહેલી વાત કે ખબર જ ના પડે થોડીક વારમાં તો કે ભાઈ આવી પેટર્ન હશે ખબર જ ના પડે અને ખબર પડી પણ જાય અને પછી સોલ્વ કરીએ તો ચાર પાંચ મિનિટ બગડે અને આના લીધે આપણે પેપર બાકી છોડીને આવી જઈએ જે ક્વેશ્ચન આવડતા હોઈએ તો સાહેબ આનું સોલ્યુશન કયો સોલ્યુશન કહો આ ત્રણ પ્રશ્નો છે ને પૂછાઈ ગયેલા પ્રશ્નો છે ગૌણ સેવા પસંદગી મંડળે કોઈક ને કોઈક એક્ઝામમાં પૂછ્યા છે એક વખત નહીં એક કરતાં વધારે વખત અને પ્રશ્નો કરે છે તમને પણ ખબર હશે તો હું તો એવું કઉ છું કે આ ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ છે ને યાદ રાખી જો તમે સુરેન્દ્રનગર જોઈ જાઓ છો સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગર માટે ડાયરેક્ટ યાદ રાખી લો માઇનસ સાડત્રીસ પછી અગરતલા માટે યાદ રાખી લો માઇનસ ચોરાણું અને મહેશને યાદ રાખી લો છોતેર મહેશ છોતેર અગરતલા માઇનસ ચોરાણું સુરેન્દ્રનગર માઇનસ ચોરાણું ઘૂટી દો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર દેખાય જાય એટલે માઇનસ સાડત્રીસ ને સીધા જોઈ લેવાના ઓકે કે આ વસ્તુ કરવા ના બેસાય અને આ ક્વેશ્ચન કદાચ એક્ઝામમાં આવી પણ શકે રિપીટ એ લોકો કરે છે એક્ઝામમાં અને આ ક્વેશ્ચન આવે તો આની પાછળ સમય નહીં સીધું આપણે ટીક કરાય ઓકે આગળ વધીએ આ નવો ટાઈપ છે ઇક્વેશન ટાઈપ કોડિંગ ઓકે અને ઇક્વેશન ટાઈપ કોડિંગ કહેવાય આવા પ્રશ્નોમાં તમને એક હિન્ટ આપેલી હશે જો એ થી એથી જેડ બરાબર છવ્વીસથી એક લેવાના છે મીન્સ એનો છવ્વીસ લેવાનો છે ને જેડનો એક લેવાનો છે અહીંથી આપણે ખબર પડે છે કે ભાઈ આપણે સામેના નંબર લેવાના છે ઓકે તો આપણે બધામાં પણ એવું જ કરશું તો બી માઇનસ એચ બરાબર યુ આપો તો પેલા તો આપણે બી નો નંબર લેશું બી એટલે પચીસ સામે લેવાના એચ એટલે એચ એટલે ઓગણીસ અને યુ એટલે છ તો જુઓ પચીસ માંથી ઓગણીસ બાદ કરો છ આવે છે આ આવે છે તો સિમ્પલ બાદ બાકી જ કરવાની છે બરાબર અહીંયા તમે ચેક કરો તોય ભલે ના કરો તોય ભલે ડાયરેક્ટ આપણે ઈ માઇનસ એલ ફાઇન કરવાનું છે એની ઉપર ચાલ્યા જાય ઈ એટલે કેટલા આવશે તો ઈ એટલે બાવીસ આવશે

આઈ થિંક ક્લિયર થાતું હશે તમને આ ક્વેશ્ચન આગળ વધીએ એક હજી કરી ચલો આ ટાઈપનો એક જ ક્વેશ્ચન છે પણ આ એક ક્વેશ્ચન કરી લીધું ઇનઅપ છે ખાલી હિન્ટ ઉપર ધ્યાન આપવાનું આ તમારે શું કરવાનું છે નહીં એ કે અહીંયા ક્યાં તો આ હશે ક્યાં તો તમને આવું આપી દેશે ઓકે મીન્સ સીધા જ નંબર લેવાના આ બે વસ્તુ પોસિબલ છે તો એ તમારે જોઈ લેવાનું કે તમને શું આપ્યું છે એ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન આ ટાઈપનો ક્વેશ્ચન પણ ક્યારેક એક્ઝામમાં પૂછાય બહુ સીધી ક્વેશ્ચન છે બધાને આવડી જાય જો શું કીધું આપણે કોઈ એક સાંકેતિક ભાષામાં વરસાદને પાણી કીધું પાણીને હવા કીધું હવાને વાદળ વાદળને આકાશ આકાશને સમુદ્ર અને સમુદ્રને સડક કીધું તો વિમાન ક્યાં ઉઠશે આ ટાઈપનો પ્રશ્ન જ્યારે પણ પૂછે ને ત્યારે તમારે ક્વેશ્ચન રીડ નહીં કરવાનો કેમ કે એ લોકો પણ એવું જ માંગતા હોય કે આ લોકો ક્વેશ્ચન રીડ કરે ને એનો સમય બગાડે પણ આપણે ક્વેશ્ચન ને આખો શું જ નહીં આપણે ડાયરેક્ટ છેલ્લે આવી જશું કે ભાઈ વિમાન ક્યાં ઉડશે તમે ડાયરેક્ટ છેલ્લે આવી ગયા જોયું શું લખ્યું છે વિમાન ક્યાં ઉડશે એનો જવાબ આપી દો તમને ખબર છે મને ખબર છે વિમાન ક્યાં ઉડે આકાશમાં હવે ક્વેશ્ચનમાં જાઓ ખાલી જોઈ લ્યો કે ભાઈ આકાશને શું કીધું છે વિમાન ક્યાં ઉડે આકાશમાં ઉડે ને હવે ક્વેશ્ચનમાં જાઓ અને જોઈ લો કે ભાઈ આકાશને શું કીધું છે તો પાણી હવા હવા વાદળ વાદળ આકાશ આકાશને સમુદ્ર કીધું છે તો આપણો જવાબ આવશે સમુદ્ર આપણું વિમાન ક્યાં ઉઠશે સમુદ્રમાં ઓકે તો ચાલો નેક્સ્ટ પ્રશ્ન કરીએ પ્રશ્ન નંબર તેર પ્રશ્ન જોઈને તમને આઈડિયા આવતો હશે કે સાહેબ આ પ્રશ્નો તો બહુ બધી વખત એક્ઝામમાં પૂછાય છે તમે એકદમ સાચા છો જીપીએસસીની એક્ઝામ હોય કે પછી જી ત્રીપલ એસ એક્ઝામ હોય તમને આવા પ્રશ્નો જોવા મળશે આ એક કોડિંગ ડિકોડિંગનો ટાઈપ જ છે જેનું નામ છે ચાઇનીઝ કોડિંગ ડિકોડિંગ જો જીપીએસસી ચાઇનીઝ કોડિંગ રિકોડિંગમાંથી પ્રશ્ન પૂછશે તો બંચમાં પ્રશ્ન આવશે ત્રણથી ચાર પ્રશ્નો તમને પૂછશે સેમ ડેટા આપીને જ્યારે જી ત્રિપલ એસ ગૌણ સેવા પસંદગી મંડળમાં તમને ચાઇનીઝ કોડિંગ રિકોડિંગમાંથી પ્રશ્ન આવશે તો આવી રીતના સિંગલ પ્રશ્ન આવશે જે આપણે અહીંયા તમે જોઈ શકો છો ચાલો પ્રશ્નને કરતાં શીખીએ સમજીએ કઈ રીતે આ પ્રશ્નોનો આન્સર આપવો જોઈએ જ્યારે એક પ્રશ્ન હોય ત્યારે શું કરવાનું જ્યારે સેમ ડેટામાં ત્રણથી ચાર પ્રશ્ન હોય ત્યારે શું કરવાનું એ આપણે કીધું છે કે કોઈ એક ભાષામાં પી એ એમ એસઆઈટી વીઆઈજેને વેર આર યુ દ્વારા તેમજ વીઆઈજે એમ આઈ સી ડીઆઈપીને યુ એન્ડ આઈ તેમજ એમ આઈ સી પી એમ ને વેર આઈ એમ દ્વારા લખવામાં આવે છે તો અહીં તમે જોઈ શકો છો કે તમને આ એક શબ્દો આપેલા છે એક વાક્ય આપેલું છે વેર આર યુ આ એક આખું સેન્ટેન્સ થઈ ગયું એ સેન્ટેન્સમાં ટોટલ ત્રણ વર્ડ છે તો એ ત્રણે ત્રણ વર્ડના તમને કોડ દેખાતા હશે પામ સીટ વીજ ઓકે હવે અહીંયા વેર પ્રથમ છે શબ્દ અને એના કોડમાં તમે જુઓ પામ પ્રથમ છે તો એનો મતલબ એવો બિલકુલ નહીં સમજવાનો કે આ વેરનો કોડ પામ છે આરનો કોડ સીટ છે ને યુ નો કોડ વીજ છે એવું હોઈ શકે છે પણ હોય જ એવું જરૂરી નથી ક્લિયર તો આપણે એ તો કહી શકીએ ને કે ભાઈ વેરનો કોડ ચાલો પામ નથી પામ હશે કે મને ખબર નથી પણ વેરનો કોડ પામ સીડ અને વીજ એ ત્રણમાંથી જ એક હોવો જોઈએ તો એ એકદમ સાચી વાત છે વેરનો કોડ આ ત્રણ કોડમાંથી જ એક હોવો જોઈએ સેમ આર માટે સેમ યુ માટે હવે આપણે ડાયરેક્ટ છેલ્લે ચાલ્યા જાય આપણે શું પૂછ્યું છે આપણે પૂછ્યું છે તે જ ભાષામાં એન્ડનો કોડ એન્ડ કઈ રીતે લખાય આપણે એન્ડનો કોડ પૂછ્યો છે આપણે જે શબ્દનો કોડ પૂછશે એ શબ્દ ક્યાં છે પેલા તો આપણે એ જોશું તો વેર આર યુમાં તો બિલકુલ નથી યુ એન્ડ આઈ તમને એન્ડ અહીંયા દેખાય છે બીજા વાક્યમાં ત્રીજું વાક્ય છે વેર આઈ એમ અહીંયા પણ બિલકુલ નથી તો તમે જુઓ આપણો જે શબ્દ છે એન્ડ મીન્સ જે પૂછેલો છે એ એ ફક્ત તમને એક જ વાક્યમાં જોવા મળે છે યુ એન્ડ આઈ વાળા વાક્યમાં તો તમારે એન્ડનો કોડ ફાઇન કરવો છે પહેલાં તો હું એટલું કહી શકું કે ભાઈ એન્ડનો કોડ હશે શું તો એન્ડનો કોડ એન્ડનો કોડ વીજ એમઆઈસી અને ડીપ આ ત્રણમાંથી એક હશે સો ટકા તો એ ત્રણ સિવાયના જો કોઈ ઓપ્શન હોય તો કેન્સલ થઈ ગયા સીટ પોસિબલ જ નથી પામ પોસિબલ જ નથી વીજ પોસિબલ છે ડીપ પોસિબલ છે હવે આપણી પાસે બે જ ઓપ્શન બચે છે હવે એન્ડ છે એન્ડ એ આપણો અહીંયા જ છે એન્ડ બીજે ક્યાંય નથી તો હું આવી રીતના કહી શકું કે એન્ડનો કોડ પણ બીજે ક્યાંય નહીં હોય આ બે માંથી એક સિવાય બીજે ક્યાંય નહીં હોય જો કોડ ડીપ હશે તો ડીપ આ સિવાય બીજે ક્યાંય હોય તો આપણે બાકીના બે વાક્યો છે ને એમાં ચેક કરીએ પામ સેટ વીજ વીજ તમને અહીંયા પણ જોવા મળે છે અહીંયા પણ જોવા મળે છે એનો મતલબ કે વીજ છે એન્ડનો કોડ તો ન હોઈ શકે

યુનો કોડ કરવો પડે ઓકે તો યુ જુઓ તમને ફર્સ્ટ એન્ડ સેકન્ડ બંને સેન્ટેન્સમાં દેખાય છે અને બંને સેન્ટેન્સમાં વીજ કોમન છે અહીંથી હું યુનો કોડ ફાઇન કરી લેત કે ભાઈ યુનો કોડ થઈ ગયો વીજ પછી આઈ તમને અહીંયા પણ દેખાય છે બીજામાં અને ત્રીજા સેન્ટેન્સમાં અહીંયા પણ દેખાય છે તો બીજામાં અને ત્રીજામાં કયો કોડ કોમન છે તો એમ આઈસી એમઆઈસી તો અહીંથી મેં આઈ નો કોડ ફાઇન કરી લીધો એમ આઈ સી આપણે એન્ડનો પણ ફાઇન કરી લીધો હવે કેમ કે આપણે મળી ગયા ને યુએનઆઈના મળી ગયા તો એન્ડનો શું હોય ડીપ હોય તો એન્ડનો મારો મળી ગયો ડીપ હજી આપણે જે પૂછ્યું છે એનો કોડ ફાઇન કરી શકીએ જીપીએસસી ત્રણથી ચાર પ્રશ્નો પૂછશે ગમે તે પૂછી શકીએ હજી આપણે પોસિબલ હોય એટલા કોડ ફાઇન કરીએ જો વેર મને અહીંયા પણ દેખાય છે અને વેર મને અહીંયા પણ દેખાય છે એ બંનેમાં બીજું કાંઈ કોમન નથી તો એક કોડ કોમન હશે પામ સીટ વીજ પામ બરાબર તો પામ જો બંનેમાં છે પામ કોનો કોડ હશે તો આરનો કોડ પણ મને મળી ગયો ત્રણે ત્રણ ના કોડ ફાઇન કરી લીધા પછી સેકન્ડ ના ત્રણે ત્રણ શબ્દો ના કોડ ફાઈન કરી લીધા થર્ડ પર આવી જાઓ મને વેરનો કોડ ખબર છે પામ આઈ નો કોડ ખબર છે મીક તો એમનો કોડ શું હશે ફિક હશે તો મને એમનો કોડ પણ મળી ગયો તો જો જીપીએસસીમાં આજ પ્રશ્નો પૂછે ને તો હું આવી રીતે સોલ્વ કરું હું બધા જ કોડ કોડ ફાઇન કરું કેમ કે એમાં મને ત્રણથી ચાર પ્રશ્નો પૂછેલા હશે તો ફાઇનલી અહીંયા આપણું આ કોડિંગ રીકોડિંગ ચેપ્ટર પૂરું થાય છે ચાલો નવું ચેપ્ટર શરૂ કરીએ નેક્સ્ટ ચેપ્ટર પ્રકરણ બે નવું પ્રકરણ જેનું નામ છે આલ્ફાબેટ અને નંબર ટેસ્ટ તમને આલ્ફાબેટ્સ અને નંબર્સ આધારિત પ્રશ્નો પૂછેલા હશે ચાલો આપણે ફટાફટ જોઈએ કઈ રીતે આમાંથી પ્રશ્નો પૂછાઈ શકીએ ઓકે ક્વેશ્ચન નંબર ચૌદ વિડીયોનો શું કીધું છે કે અંગ્રેજી મૂળાક્ષરો મીસ આની વાત થાય છે આલ્ફાબેટ એ ટુ જેડની વાત થાય છે માં ડાબી બાજુથી પંદરમા અક્ષરની ડાબી બાજુ પાંચમો અક્ષર કયો હશે જો આ ટાઈપના કુલ ચાર પ્રશ્નો બની શકે કેટલા ચાર પ્રશ્નો પ્રકાર નંબર એક ટાઈપ નંબર ડાબી બાજુથી ડાબી બાજુ જવાનું હશે બીજો પ્રકાર ડાબી બાજુથી જમણી બાજુ જવાનું હશે ત્રીજો પ્રકાર જમણી બાજુથી ડાબી બાજુ જવાનું હશે અને ચોથો જમણી બાજુથી જમણી બાજુ જવાનું હશે તો અહીંયા યાદ રાખો આ પ્રશ્નમાં આપણે શું કીધું કે ભાઈ ડાબી બાજુથી ડાબી બાજુ તો જો તમને બંને વખત ડાબી બાજુ પ્રશ્નમાં જોવા મળે અથવા તો પ્રશ્નમાં બંને વખત જમણી બાજુ જોવા મળે ત્યારે શું કરવાનું તો જો તમને આવી રીતના સમાન બાજુઓ જોવા મળે ડાબી ડાબી જમણી જમણી તો તમારે તો તમારે અહીંયા શું કીધું ડાબી બાજુથી પંદરમાં અક્ષરની ડાબી બાજુ પાંચમો અક્ષર પેલા હું તમને બેઝિકથી સમજાવું જુઓ ડાબી બાજુ છે નહીં આ કહેવાય આગળથી અને જમણી બાજુ કે નહીં પાછળથી કહેવાય આ યાદ રાખો પેલા તો ઓકે તો આપણે શું કીધું ડાબી બાજુથી પંદરમો તો અહીંથી ડાબી બાજુથી પંદરમો થાય કયો ઓ થાય હવે ઓની આપણે ડાબી બાજુ જવાનું છે તમારે ઓની ડાબી બાજુ જવાનું છે તો પાછું રિવર્સ આવવાનું ઓકે ઓની ડાબી બાજુથી પાંચ મીન્સ ઓની ડાબી બાજુ કે તો પાછું રિવર્સ આવવાનું તો કેટલા મો પાંચમો તો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો હતો જે મારો આન્સર આવશે પણ હું એમ કહું છું કે ડાયરેક્ટ આ પ્રશ્ન કરશું આપણે એટલી મહેનત જ નહીં કરીએ આપણે એક્ઝામમાં શું કરશું સમજો આપણે એક્ઝામમાં શું કરશું ડાબી બાજુથી ડાબી બાજુ છે ડાબુ ડાબુ છે તો બાદ બાકી કરી દેસુ ડાયરેક્ટ પંદર માઇનસ પાંચ કેટલા જોવા મળે ડાબી થી ડાબી જમણી થી બાદ બાકી કરી દો જો ડાબી થી જમણી હોય જમણી થી ડાબી હોય મીન્સ અલગ અલગ બાજુઓ તમને જોવા મળે તો સરવાળો કરો આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો હવે દસ આવ્યું આ દસ શું આવ્યું મીન્સ આપણે દસમો આલ્ફાબેટ લેવાનો છે દસમો આલ્ફાબેટ લેવાનો છે હવે પ્રશ્ન એ થાય કે સાહેબ ક્યાંથી દસમો ડાબી બાજુથી કે જમણી બાજુથી તો જે શરૂઆતમાં આપી હોય ને એ બાજુથી અને શરૂઆતમાં કઈ આપી છે ડાબી બાજુ તો તમારે દસમો લેવાનો ક્યાંથી ડાબી બાજુ થી અને યાદ રાખો ડાબી બાજુ થી એટલે આગળથી અને જમણી બાજુથી એટલે પાછળથી તો આગળથી દસમો એટલે મારો આન્સર આવશે જે મારો આન્સર આવશે જે ક્લિયર જો આ ક્વેશ્ચનમાં કોઈને પણ કઈ ડાઉટ હોય તો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ ડાબી બાજુથી સાતમાં અક્ષરની જમણી બાજુ અગિયાર મો છે તો તો હું સરવાળો કરી દઉં સાત પ્લસ અગિયાર કેટલા થઈ ગયા અઢાર થઈ ગયા હવે અઢારમો આલ્ફાબેટ ક્યાંથી જોવાનો તો શરૂઆત ક્યાંથી થઈ છે ડાબી બાજુથી તો આપણે અઢારમાં જોશું ડાબી બાજુથી ડાબી બાજુથી અઢારમો કયો છે આર તો મારો જવાબ આવશે આર હવે આઈ થિંક તમને ક્લિયર થઈ ગયું હશે આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવાના નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ અંગ્રેજી મૂળાક્ષરોમાં જમણી બાજુથી પંદરમા અક્ષરની જમણી બાજુ પાંચમો જમણું જમણું છે તો બાદ બાકી કરો પહેલા તો પંદર માઇનસ પાંચ દસ દસમો આલ્ફાબેટ જોવાનો છે પણ ક્યાંથી તો એ શરૂઆત જમણી બાજુથી થાય છે એટલે આપણે દસમો આલ્ફાબેટ જોશું જમણી બાજુથી હવે સાહેબ જમણી બાજુથી કઈ રીતે જોવાનું મેં શું કીધું ડાબી બાજુથી એટલે આગળથી જમણી બાજુથી એટલે પાછળથી તો આપણે પાછળથી કેટલામો કાઉન્ટ કરવાનો છે દસમો બહુ વસ્તુઓ ઈઝી છે પાછળથી કાઉન્ટ જ ના કરો કે કાઉન્ટ પાછળથી જ કરવાનું છે પણ જો આ તમને દેખાય છે એમાં આગળથી દસમો કયો છે જે છે હવે આગળથી દસમો જે છે પણ તમારે પાછળથી દસમો જોઈએ છે તો શું કરો એની સામેવાળો આલ્ફાબેટ હોય ને એ લઈ લો જેની સામે શું છે ક્યુ છે તમારો આન્સર કેમ કે જે દસમો છે એની સામે હશે ને ક્યુ એ પાછળથી દસમો હશે જે આગળથી દસમો છે તો ક્યુ પાછળથી દસમો હશે તો પાછળથી આવી રીતના ગણવા નહીં બેસતા એક બે ત્રણ ચાર નહીં ગણવાની બેસતા ડાયરેક્ટ આ તો આપણે લખેલું જ હશે બે સેકન્ડ માનસર આપીને આગળ જો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ જમણી બાજુથી આઠમા અક્ષરની ડાબી બાજુ નવ જમણું ડાબું તો સરવાળો આઠ પ્લસ નવ કેટલા થઈ જશે સોળ સોરી આઠ પ્લસ નવ

જો જમણી બાજુથી જોવાનું હોય તો ડાબી બાજુથી જોઈને સામેનો લઈ લો બાજુથી જોવાનું હોય તો કાંઈ ટેન્શન જ નથી તો આ ચાર ચાર ઓકે અને સિવાય આલ્ફાબેટ ટેસ્ટ નંબર ટેસ્ટમાં શું પૂછાઈ શકીએ ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર અઢાર શું કીધું છે ઇમિડિયેટલી શબ્દમાંથી નીચેનામાંથી કયો શબ્દ બનશે આપણે એક શબ્દ આપ્યો છે ઇમિડિયેટલી એમાંથી કયો શબ્દ બનશે એ પૂછ્યું છે આનો બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે ઇમીડિયેટલીમાં જેટલા આલ્ફાબેટ્સ છે આપણે આટલા યુઝ કરી શકીએ હવે એમાં પણ એક લિમિટેશન છે કે અહીંયા તમે જુઓ ઇમિડિયેટલીમાં આઈ છે ને એક બે વખત છે તો તમે આઈનો બે વખત યુઝ કરી શકો અહીંયા એમ બે વખત છે એમનો બે વખત યુઝ કરી શકો અહીંયા ઈ એક અને બે વખત છે તો એનો પણ તમે બે વખત યુઝ કરી શકશો અહીંયા ડી એક જ વખત છે તો ડીનો તમે એક જ વખત યુઝ કરી શકો બે વખત ના કરી શકો ઇમિડિયેટલીમાં જે આલ્ફાબેટ્સ છે અને જેટલી વખત છે એ આલ્ફાબેટ્સ એટલી વખત યુઝ કરી શકાય આ એક લાઇનમાં મેં તમને આખું ચેપ્ટર કહી દીધું જેટલી વખત અને જે આલ્ફાબેટ્સ હોય એ આલ્ફાબેટ્સ એટલી વખત યુઝ કરી શકાય ચાલો જોઈએ અને એક વસ્તુ આમાં ખાસ ધ્યાન રાખવાની બહુ ઇઝી ક્વેશ્ચન છે પણ ભૂલ ક્યાં થઈ જાય ખબર એકદમ લાસ્ટમાં અહીંયા શબ્દ બનશે એની જગ્યાએ આપણે વાંચી લઈએ બનશે નહીં એવું ઘણી વખત આપણે વાંચી લઈએ છીએ અને ઉતાવળમાં ખોટો આન્સર કરીએ છીએ કાં ન બને એવું લખવું હોય અને આપણે બને એવું વાંચી લઈએ ઓકે અને બધા ઓપ્શન જ ચેક નથી કરતા તો આવા ટાઈપના ક્વેશ્ચન એક તો કમ્પ્લીટ રીડ કરવા અને પછી જ આન્સર કરવો કયો બનશે એ આપણે કીધું છે પહેલાં શબ્દમાં આવી જાય પહેલા શબ્દમાં સી છે ઇમિડિયેટલીમાં ક્યાંય તમને સી નથી દેખાતો એટલા માટે ઓપ્શન એ આપણો રોંગ પછી ડાયામીટર ડાયામીટરમાં તમને આર દેખાય છે જ્યારે ઇમિડિયેટલીમાં ક્યાંય આર નથી સી પણ આપણો ગયો પછી આ ડિક્ટેટમાં પણ સી છે એટલે આપણ ગયો લિમિટેડ લિમિટેડ બની જશે કેમ કે આ ત્રણે ત્રણ કેન્સલ થઈ ગયા જુઓ એલ છે પછી આઈ એમ પછી પાછો આઈ ટી ઈ અને ડી ઓકે મીન્સ બધા આલ્ફાબેટ્સ તમને અહીંયા જોવા મળે છે લિમિટેડના તો આ આપણો આન્સર થઈ ગયો ક્લિયર ચાલો છે નીચે આપેલ શબ્દોને ડિક્શનરી ડિક્શનરી ક્રમમાં ગોઠવીને કહો કે કયો જવાબ સાચો છે ક્રમ તમે નાના હતા ત્યારે પેલી પોકેટ ડિક્શનરી આવતી તમને ઘણી જગ્યાએ સ્કૂલમાં ઇનામમાં પણ આપવામાં આવી હશે જો તમારો ક્યાંક રેન્ક આવ્યો હશે સારો હતો તો એ ડિક્શનરીમાં તમે ક્યારેક ખોલીને જોયું હોય ને તેમાં જે બધા શબ્દો છે ને એક સિક્વન્સમાં લખેલા હોય મીન્સ જો એનો તમે પહેલો શબ્દ જોજો એથી શરૂઆત થશે પણ એમાં પણ તમે શરૂઆતના જે શબ્દો છે ને એમાં આગળ બે એ ત્રણ એ એવા હશે બરાબર પછી એ બી એવી રીતના હશે મીન્સ જો પહેલો સમાન થાય તો બીજો પછી સિકવન્સમાં આવે બીજો પણ સમાન થઈ જાય પછી ત્રીજો સિકવન્સમાં આવે તો આ ડિક્શનરી ક્રમ કહેવાય હવે આપણે ગોઠવવાના કઈ રીતે તો પહેલાં તો આપણે બધાનો પહેલો આલ્ફાબેટ જોશું પ્રથમ અક્ષર જોશું બધાનો આર છે પહેલો બધાનો આર છે તો પહેલાથી કાંઈ ખબર નહીં પડે પહેલાથી કાંઈ ખબર નહીં પડે તો પેલો સરખો થઈ ગયો તો હવે આપણે જોશું કહ્યું બીજો તો બધા શબ્દોનો બીજો આલ્ફાબેટ જોઈએ એ જ ઈ એ તો મને બીજો આલ્ફાબેટ એક તો એ દેખાણો એક તો મને ઈ દેખાણો અને એક તો મને એચ દેખાણો જો એ પછી આ ત્રણે ત્રણમાં ઈ છે અને પછી આમાં એચ છે હવે એ ઈ એચને હું ડિક્શનરી પ્રમાણે ગોઠવું મીન્સ મૂળાક્ષર પ્રમાણે ગોઠવું તો સૌથી પહેલાં તો એ જ આવશે પછી ઈ આવશે અને પછી એચ આવશે તો મને એટલી વાતની ખબર પડી ગઈ કે જે શબ્દમાં બીજો આલ્ફાબેટ એ છે એ બધાની પહેલાં આવશે તો રેચેટ તો સૌથી પહેલાં પાંચ આવશે જે આલ્ફાબેટ જે શબ્દમાં બીજો આલ્ફાબેટ એચ છે એ સૌથી છેલ્લે આવશે તો કયો આ એક નંબરવાળો એ સૌથી છેલ્લે આવશે તો શરૂઆત પાંચથી થશે એન્ડ એકથી થશે અને આની વચ્ચે આની વચ્ચે બે ત્રણ ચાર ગોઠવાયેલા હશે તો આપણે છે ને પહેલાં તો ઓપ્શન જોઈએ આવો કોઈ ઓપ્શન હોય તો મહેનત નહીં કરું પાંચ અને એક પહેલાં પાંચ હોય ને છેલ્લે એક હોય એવો કોઈ ઓપ્શન હોય તો હું મહેનત નહીં કરું ગયો 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 આન્સર બધા ગોઠવવાની જરૂર નથી મેં મારો બધો સમય બચાવી લીધો ખાલી એક ખાલી બીજા પ્લેસ ઉપર જે આલ્ફાબેટ હતો તો જોઈ લીધો અને મારો સમય બચાવી લીધો મીએ તો તમે પણ એક્ઝામમાં આવું કરી શકો છો તે છતાં બંધ તમારે ગોઠવવા હોય તો ગોઠવો ચાલો આપણે પાંચ અને એકને તો ગોઠવી દીધા હવે આપણે ત્રણને ગોઠવવાના છે એ ત્રણે ત્રણમાં શું થાય છે કે ભાઈ બીજો સરખો છે તો આપણે ત્રીજો જોશું એસ છે જી છે અને સી છે તો એસ જી અને સીમાં સી પહેલાં આવશે તો અહીંયા ચાર આવશે પછી એસ અને જીમાં જી પહેલાં આવશે ત્યાં અહીંયા બે આવશે અને પછી આવશે ત્રણ તો પાંચ ચાર બે ત્રણ એક ઓપ્શન બી આપણો કરવા આ ટાઈપના પ્રશ્નો જી ત્રિપલ એસ બી પૂછે છે જીપીએસસી પણ પૂછે છે તો અહીંયા જે આપણે કીધું હોય ને એના કરવાનું હોય અહીંયા આપણે શું કીધું કે ભાઈ શ્રેણીમાં એવા કેટલાક ક્યુ છે એવા કેટલાક ક્યુ છે કે જેની પહેલાં અને પછી તરત જ ઓ આવે પહેલાં પણ ઓ આવે અને પછી પણ ઓ આવે તો સ્ટુડન્ટ શું કરશે એ ક્યુ ફાઇન કરશે ને પછી આગળ પાછળ જોશે એ બધા ક્યુ જોશે કે ભાઈ આ ક્યુ આગળ પાછળ નથી ઓ આ ક્યુ આગળ પાછળ ઓ નથી નહીં આ વસ્તુ તમે ના કરો આ પ્રશ્ન એટલા માટે જ પૂછો છે કે તમે આવું કરો પણ આવું ના કરવાનું હોય કે ક્યુ કેટલા છે જો બધા ક્યુ તમે ચેક કરશો આ ક્વેશ્ચન થશે ત્રણ મિનિટે આપણે ડાયરેક્ટ કરવાનું આ લખી લેવાનું આપણે એવા ક્યુ ફાઇન કરવાના છે કે જેની આગળ ઓ હોય અને પાછળ ઓ હોય તો હવે મારે ક્યુ નથી ફાઇન કરવાનો મારે ક્યુ નથી એમાંથી જોવાનું મારે એ જ જોવાનું છે કે ઓ ક્યુ ઓ આવું કેટલી વખત છે ઓ ક્યુ ઓક્યુ ઓક્યુ ઓ આવું કેટલી વખત છે એ હું ચેક કરી લઈશ સિમ્પલ ચાલો ચેક કરીએ મીન્સ ઓથી હવે આપણે ઓ ફાઇન કરશું હવે આપણે ઓ જોશું અને એવો ઓ આપણે સિલેક્ટ કરશું કે જેની પાછળ ક્યુ અને ઓ હોય ઓ ઓ અહીંયા છે તો ઓની પાછળ ક્યુ અને ઓ છે તો જો આ એક થઈ ગયું ઓકે પછી ઓ અહીંયા છે પણ ક્યુ અને ઓ નથી પછી ઓ અહીંયા આવ્યો પણ એની પછી ક્યુ નથી અહીંયા પણ ઓ છે પણ પછી ક્યુ નથી અહીંયા ઓ છે અને પછી ક્યુ અને ઓ આવી ગયો અહીંયા ઓ છે ક્યુ અને ઓ આવી ગયો એટલે આ પણ ચાલશે અહીંયા ઓ છે ક્યુ અને ઓ આવી ગયો એટલે આ પણ ચાલશે પછી ઓ ઓ ઓ આવ્યું ઓ અહીંયા છે પણ ક્યુ નથી ઓ અહીંયા છે પણ ક્યુ પછી ઓ નથી પછી ઓ અહીંયા છે પણ નહીં મેળવે અહીંયા પણ ઓ નહીં મેળવે ઓ ક્યુ ઓ અહીંયા મળી ગયું મને પછી ઓ ક્યુ ઓ અહીંયા પણ મને મળી ગયું આ પછી ઓ છે પણ નથી પાછળ ક્યુ ઓ છે પણ પાછળ ક્યુ નથી ઓ છે પણ પાછળ ક્યુ છે પણ સિરીઝ પછી પૂરી થઈ જાય છે તો કેટલા આવ્યા એક બે ત્રણ ચાર પાંચ અને છ તમારો આન્સર આવશે છ સિમ્પલ પ્રશ્નને આપણે ઇઝી કરી દીધો ક્યુ જોવા બેઠા હોત તો બહુ સમય બગાડત ઓકે તો આવા ટાઈપના પ્રશ્નમાં આ જ પેટર્ન ફોલો કરવાની છે આગળ વધીએ ક્વેશ્ચન નંબર એકવીસ સરસ મજાનો ક્વેશ્ચન છે સમજવાલાયક ક્વેશ્ચન છે પહેલાં હું ક્વેશ્ચન રીડ કરીશ કમ્પ્લીટ અને એ ક્વેશ્ચન શું કહેવા માગે છે પછી આપણે એ સમજીએ નીચે આપેલા અક્ષરોને અંગ્રેજી ડિક્શનરી મુજબ ગોઠવતા આપણે આ અક્ષરો છે એને અંગ્રેજી ડિક્શનરી પ્રમાણે ગોઠવવાના છે શબ્દ સમૂહના અક્ષરોના મૂલ્યોનો સરવાળો કેટલો થાય આને તમારે ડિક્શનરી પ્રમાણે ગોઠવવાના પછી એ આર એમ શબ્દોના મૂલ્યોનો સરવાળો કરવાનો હવે તમને એમ થશે કે સાહેબ એ આર એમના મૂલ્યો કાઢવા ક્યાંથી તો જુઓ હજી આગળ ક્વેશ્ચન બાકી જ છે આપેલા અક્ષરોનું મૂલ્ય તેમના સ્થાનના ક્રમ મુજબ ગણવાનું રહેશે કઈ રીતે એટલે કે ઉદાહરણ તરીકે નીચેના અક્ષરોમાં જે તે અક્ષરનું મૂલ્ય મતલબ જો હું આની વાત કરું તો આમાં એમ બરાબર એક થઈ ગયો કે બરાબર બે કે બરાબર ત્રણ પણ પોસિબલ છે આઈ બરાબર ચાર ડી બરાબર પાંચ એન બરાબર છ આવી રીતના તમારે લેવાનું છે જો કોઈ આલ્ફાબેટ રિપીટ થતો હોય તો એના બંને નંબર પોસિબલ છે પણ આવી રીતના ક્યારે લેવાનું ડિક્શનરી ક્રમ પ્રમાણે ગોઠવીને તો પહેલું કામ આપણે શું કરવાનું ડિક્શનરી ક્રમ પ્રમાણે ગોઠવવાનું ચાલો ગોઠવીએ ડિક્શનરી ક્રમ પ્રમાણે ઓકે આ ગોઠવીએનમાં મિસ આવા ક્વેશ્ચનમાં પહેલું કામ મગજ શાંત રાખવાનું આરામથી કરવાનું ભલે એક દોઢ મિનિટ બગડે યસ હું કહું છું કે ભલે એક દોઢ મિનિટ બગડે ઉતાવળ કરશો ભૂલ પડશે પાછું પહેલેથી કરશો પાછી ભૂલ પડશે પાછું પહેલેથી કરશો પાછી ભૂલ પડશે તો તમારી ત્રણથી ચાર મિનિટ બગડે પણ પહેલી વખત જ તમે આરામથી કરશો ને તો એક મિનિટમાં પ્રશ્ન સોલ્વ થઈ જાય ઉતાવળ કરશો તો કાંઈક ને કંઈક ભૂલાઈ જ જશે કેમ કે બહુ બધા આલ્ફાબેટ્સ છે એને તમે ગોઠવો ડિક્શનરી ક્રમ પ્રમાણે તો ભૂલાવાના ચાન્સીસ છે કંઈક વસ્તુ બચી જાય ઓકે કોઈક છૂટી જાય ચલો આપણે એકદમ શાંતિથી બધા આલ્ફાબેટ્સને ગોઠવીએ કોઈ ભૂલાઈ જાય તો આપણે ફરીથી એક વખત ચેક પણ કરી લેશું શરૂઆત એથી થાય તો એ તમને દેખાય છે યસ એ બે વખત છે ઓકે તો હું અહીંયા લખી લઉં એ એ ચાલો જે આવતા જાય ને આપણે કેન્સલ કરતા જાય એટલે પછી એ નડે નહીં આપણે પછી બી ને ગોતીએ આપણે બી 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 અહીંયા આવી રહ્યો ચલો બી એક જ વખત છે તો બીને હટાવો અહીંયા લખી લઉં એક વખત

હવે એફ એફ અહીંયા દેખાઈ ગયો એફ એક જ વખત છે તો એફને પણ હું લખી લઉં છું એફને પણ હું લખી લઉં છું હવે જી જી એક વખત આવી તો ચલો જી એક જ વખત દેખાય છે તો લખી લો જી પછી એચ ઓકે એચ અહીંયા એક વખત છે ચલો એક જ વખત છે તો એચ લખી લઈએ એચ પછી શું આવે આઈ તો આ અહીંયા એક વખત છે પછી આ રહ્યો બીજી વખત આ બે વખત છે તો હું બે વખત આ લખીશ સમજો બે વખત હોય ને બે વખત લખવાના પછી જી એચ આઈ પછી જે જે ચાલો છે જે છે જ નહીં પછી જે પછી શું આવશે કે કે એક અને બે વખત છે તો કે ને હું બે વખત લખીશ જેમ કે પછી આવશે એલ તો એલ અહીંયા એક જ વખત છે તો લખી લો l l પછી આવશે m તો तो m એક જ વખત છે લખી લઉં m પછી m પછી n આવશે તો तो n n નથી ઓકે n છે જ નહીં n પછી o આવશે તો तो o એક વખત છે yes એક જ વખત છે તો o લખી લઉં o પછી શું આવે p p છે જ નહીં p પછી q એક વખત ઓકે q q પછી r આવશે તો આર પણ એક જ વખત છે હવે નથી કરવું થાકી ગયા નહીં થાકી નથી ગયા હવે આટલા માટે નથી કરવું કેમ કે મારે કામ કરવું છે એ આર તો એ મને મળી ગયો આર મને મળી ગયો એમ મને મળી ગયો ઓકે ચાલો એના મૂલ્યો આપણે જોઈ લઈએ તો અહીંથી આપણે લખવાની શરૂઆત કરીએ એકડા બગડા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર આપણે કામ છે મૂલ્ય કેટલું થઈ ગયું ચૌદ થઈ ગયું પણ એનું કેટલું લેવું એક કે બે તો હું એમ કઉ છું કે બંને એક એક વખત લ્યો એક વખત એક લ્યો એક વખત બે લ્યો તો ચાલો એક વખત આપણે એક લઈ લઈએ અને સરવાળો કરીએ સરવાળો કરો કેટલો આવશે તો કરો તો થઈ થઈ ગયા ગયા ચાલો ઓપ્શનમાં ઓપ્શનમાં છે છે ઓકે હવે એક વખત હું બે લઉં તો બે પ્લસ સત્તર પ્લસ ચૌદ અહીંયા કેટલા થશે તો સત્તર અઢાર ઓગણીસ ઓગણીસ ને દસ ઓગણત્રીસ ઓગણત્રીસ ને ચાર તેત્રીસ તો તેત્રીસે ઓપ્શનમાં છે સાહેબ હવે કરું શું હવે કરવું શું તો આઈ થિંક કદાચ ઓપ્શનમાં લખવામાં ભૂલ હશે પણ તમારો આન્સર તમે ઓપ્શનને થોડીક વાર ઇગ્નોર કરો તો તમારો આન્સર ક્યાં તો બત્રીસ આવતો હશે ક્યાં તો તેત્રીસ આવતો હશે ક્લિયર થાય છે સારું તો અહીંયા આપણું આ ચેપ્ટર પણ પૂરું હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધીએ ઓકે નેક્સ્ટ ચેપ્ટર છે આપણું દિશા અને અંતર ડિસ્ટન્સ એન્ડ ડાયરેક્શન બહુ સરસ મજાનું પ્રકરણ છે બહુ ઈઝી ક્વેશ્ચન પૂછાય છે ગુણ સેવા પસંદગી મંડળ પણ પૂછે છે ને જીપીએસસી પણ જીપીએસસીની તમે હમણાં રિસેન્ટની એક્ઝામ જોઉં તો તમને દિશા દિશાને અંતરનો પ્રશ્ન જોવા મળ્યો હશે તો ચાલો અહીંયા જે ચારથી પાંચ ટાઈપના પ્રશ્નો બને છે એ બધા ટાઈપમાંથી મેં એક એક ક્વેશ્ચન લીધો છે શરૂઆત કરીએ ટાઈપ વાઈઝ ક્વેશ્ચન નંબર બાવીસ અને દિશા અને અંતરનો ક્વેશ્ચન નંબર વન શું કીધું છે રમેશ ચૌદ કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે પછી ત્રણ કિલોમીટર દક્ષિણ તરફ જાય છે ત્યારબાદ ફરી તે પૂર્વ તરફ દસ કિલોમીટર જાય છે તો રમેશ પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં અને કેટલા અંતરે હશે આ ટાઈપ બધાનો ફેવરિટ છે બધાનો એટલે આપણા બધાનો તો છે જ પણ પેપર સેટરનો પણ આ ટાઈપમાંથી પ્રશ્નો આવે છે આ ટાઈપના પ્રશ્નો તમારે ડાયાગ્રામ ડ્રો કરીને સોલ્વ કરવાના હોય કે જેમાં તમને પ્રારંભિક બિંદુથી અંતર પૂછ્યું હોય અથવા તો પ્રારંભિક બિંદુથી દિશા પૂછી હોય તો આ ક્વેશ્ચન તમારે ડાયાગ્રામ બનાવીને સોલ્વ કરવાનો હોય ડાયાગ્રામ બનાવતા પહેલાં આપણે એક વસ્તુનું ધ્યાન રાખશું આપણે દિશાઓનું નોલેજ હોવું જોઈએ મેઇન આપણે ચાર દિશા ખબર હોવી જોઈએ તમે આ રીતે ચાર દિશા બનાવો જો યાદ ના રહેતું હોય તો આવું તમારે સાઈડમાં બનાવી લેવાનું આ ચાર દિશામાં તમારે યાદ રાખવાની છે ઉપરની દિશા આપણે ઉત્તર યાદ રાખશું

તેને ખૂણા કહેવાય છે ખૂણાઓના કઈક અલગ નામ છે એ નામ શું છે તો આનું નામ છે વાયવ્ય આનું નામ છે ઈશાન આનું નામ છે અગ્નિ અને આનું નામ છે નેઋત્ય એક વખત એક્ઝામમાં સીધો પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે ભાઈ અગ્નિ ખૂણો એટલે કઈ દિશા તો અગ્નિ ખૂણો એટલે દક્ષિણ પૂર્વ દિશા તો સાહેબ આ યાદ કઈ રીતે રાખવું પેલી બધી દિશાઓ તો ચાલો યાદ રહી ગઈ પણ આ ખૂણાઓના નામ કઈ રીતે યાદ રાખવા અગ્નિ એટલે સાઉથ ઇસ્ટ આવું કેમ યાદ રાખવું સરસ મજાની તમને ટ્રીક આપું છું તમે આમ ચોકડી મારો આ થઈ ગઈ ચારે ચાર ખૂણા ચારે ચાર ખૂણા યાદ રાખવા માટે તમારે એક શબ્દ યાદ રાખવાનો છે જે શબ્દ છે વાઇન પેલી પીવાની વાઇન ઓકે ઈ વાઇન યાદ રાખી લ્યો તમારી ચારે ચાર દિશા યાદ રહી ગઈ વા અ ન આવી રીતે ક્લોકવાઇઝ લખી લેવાનું એને વાયવ્ય ઈશાન અગ્નિ અને નેઋત્ય કમ્પ્લીટ ચાલો હવે આપણે આ ક્વેશ્ચન ઉપર આવી જાય ક્વેશ્ચનમાં તમને આટલી ઇન્ફોર્મેશન કામ લાગશે હવે આપણે જે રીતના કીધું છે એ રીતના ડાયાગ્રામ બનાવશું આપણે કીધું કે ભાઈ રમેશ ચૌદ કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે કોઈ પણ એક ઇનિશિયલ પોઈન્ટ લઈ લો પ્રારંભિક બિંદુ જેને આપણે કહીએ ધારો કે આ મારું છે પ્રારંભિક બિંદુ ઓકે અહીંથી હવે હું ચાલવાની શરૂઆત કરીશ મારે પશ્ચિમ તરફ જવાનું છે ચૌદ કિલોમીટર તો પ્રારંભિક બિંદુથી આપણે પશ્ચિમ તરફ જવું હોય તો પશ્ચિમ દિશા એટલે આ બાજુ છે તો હું આ બાજુ જઈશ કેટલું ચૌદ હું એક રેન્ડમ એક લાઇન ખેંચી લઉં અને આ લાઈન મારી છે ચૌદ કિલોમીટરની રાઈટ પછી મને કીધું કે ત્રણ કિલોમીટર દક્ષિણ તરફ જાય તો અહીંથી દક્ષિણ દિશા તો દક્ષિણ દિશા એટલે નીચે તો આપણે નીચે જવાનું છે ત્રણ કિલોમીટર જો તમે જે ફર્સ્ટ લાઇન જે ખેંચી હોય એના રેફરન્સમાં તમારે બાકીની બધી લાઇન ડ્રો કરવાની મીન્સ ચૌદની લાઈન તમે અવડી કરો છો તો દસની લાઈન એનાથી નાની કરવાની અને પચીસ પચીસની લાઇન એનાથી મોટી કરવાની ઓકે એના રેફરન્સમાં તમારે લાઇન ડ્રો કરવાની છે હવે એવું પણ નહીં કે ભાઈ સ્કેલ લઈને બેસો ઓકે જસ્ટ એક રેફરન્સ તમારે હોવો જોઈએ ચૌદની લાઈન છે એની કરતાં પંદરની લાઇન થોડીક મોટી જ આવશે એ નાની નહીં કરી દેવાની બસ આને એક રેફરન્સ કહેવાય બરાબર હવે આપણે શું કીધું છે પાછો પૂર્વ તરફ જાય છે દસ કિલોમીટર અહીંથી પૂર્વ તરફ એટલે પહેલી સાઈડ દસ કિલોમીટર તો જો દસની લાઈન છે એ ચૌદ કરતાં આપણે નાની બનાવશું તો આ થઈ ગયું મારું દસ કિલોમીટર અહીંયા આવી ગયું ઓકે તો રમેશે આટલું ટ્રાવેલ કર્યું અહીંથી શરૂઆત કરી હતી અને અહીંયા એનેનું ટ્રાવેલિંગ પૂરું કર્યું તો આપણે શું કીધું કે ભાઈ પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં અને કેટલા અંતરે હશે પહેલાં તો આપણે ફાઇન કરી લઈએ કઈ દિશામાં હશે તો જો એ ફાઇન કરવા માટે શું કરવાનું તમારે પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ તરફ જોવાનું તમે અહીંથી આ સાઈડ જોવો છો તો તમે કઈ સાઈડ જોતા હશો આ દિશામાં તો એ દિશા કઈ સાઉથ વેસ્ટ દક્ષિણ પશ્ચિમ જેને આપણે કહીએ નેઋઋત્ય તો દિશા આવશે દક્ષિણ પશ્ચિમ ઓકે દિશા દક્ષિણ પશ્ચિમ આવશે મારો આન્સર આવી ગયો ઓપ્શન બી તે છતાં પણ ચાલો આપણે અંતર પણ ફાઇન કરી લઈએ તો જો અહીંયા અંતર કેટલું હશે પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ સુધીનું અંતર આ જ હશે આ અંતર મારે ફાઇન કરવાનું છે તો જ્યારે પણ દિશા અને અંતરના તમે પ્રશ્નો સોલ્વ કરો છો અને એમાં આવી રીતના ક્રોસમાં અંતર ફાઇન કરવાનું આવે આડું અને ઊભું ઊભું અને આડું અંતર ફાઇન કરવાનું છે તો કાંઈ ટેન્શન નથી તો તમે ડાયરેક્ટ જોઈ લેશો પણ ક્રોસમાં અંતર ફાઇન કરવાનું થશે ત્યારે તમારે યુઝ કરવાનું પાયથાગોરસ આ જે ક્રોસમાં જે તમને લાઈન મળે છે એને તમારે પાયથાગોરસ ત્રિકોણનો કાટકોન ત્રિકોણનો વિકર્ણ બનાવવાનો મીન્સ એને તમારે વિકર્ણ લઈને એક કાટકોન ત્રિકોણ બનાવવાનો ઓકે તો આને તમે વિકર્ણ માની લો તો હું એક કાટકોન ત્રિકોણ બનાવી શકું આ મારો કાટકોન ત્રિકોણ થઈ ગયો ડિગ્રી ખૂણો તો જો કાટકોનમાં પાયથાગોરસ એવું કે છે કે તમને બે બાજુના માપ આપ્યા હોય આ બાજુનું માપ અને આ બાજુનું માપ તો તમે આ ત્રીજી બાજુનું માપ મેળવી શકો તો પાયથાગોરસ જે કે છે એ આપણે અહીંયા કામ લાગશે કેમ કે હું એમ કહું છું કે આપણે આ બે બાજુના માપ આપ્યા છે કઈ રીતે તો જુઓ આ કેટલું હશે આ ત્રણ છે તો આપણ કેટલું હશે ત્રણ અને આ કેટલું હશે તો આખું ચૌદ છે એ ક્રોસમાં છે એટલે તો વિકર્ણ માપ ધારો કે આપણે એક્સ કહી દઈએ તો અહીંયા એક્સ નો વર્ગ શું થશે એક્સ નો વર્ગ હું ડાયરેક્ટ બરાબર લખું તો એક્સ બરાબર ડાયરેક્ટ શું થાશે તો વર્ગ મૂળમાં આપેલી બંને બાજુના વર્ગનો સરવાળો મીન્સ ત્રણનો વર્ગ પ્લસ ચારનો વર્ગ ડાયરેક્ટ તમારા યુઝ કરી દેવાનું ત્રણનો વર્ગ થઈ ગયો નવ ચારનો વર્ગ થઈ ગયો સોળ સોળ અને નવ થઈ ગયા પચીસ ને પચીસનો વર્ગ મૂળ થઈ ગયો પાંચ અને એમાં પણ જો તમને અમુક ત્રિપુટીઓ યાદ છે આ ત્રણ ચાર અને પાંચ ત્રિપ્લેટ છે એવી તમને ત્રિપ્લેટ યાદ છે તો તમારે આ પાયથાગોરસ મૂકવાની પણ જરૂર નથી ક્લિયર થાય છે ચાલો આગળ વધીએ અંતર પાંચ અને દિશા દક્ષિણ પશ્ચિમ નેક્સ્ટ ક્વેશ્ચન પોસ્ટ ઓફિસ છે એ શાળાની પૂર્વ દિશામાં છે જો અહીંયા પણ આપણે 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 જે પેલી દિશાઓ દિશાઓ લીધી હતી એ કામ લાગશે શું કીધું કે શાળાની પૂર્વ દિશામાં પોસ્ટ ઓફિસ છે તો હું એક કામ કરું અહીંયા અમારી શાળા બનાવી લઉં આ શું છે શાળા છે હવે શાળાની પૂર્વ દિશા કઈ કહેવાય તો પૂર્વ દિશા એટલે આ બાજુ તો અહીંયા મારી પોસ્ટ ઓફિસ હશે ઓકે આ થઈ ગઈ

તો મારા ઘરથી પોસ્ટ ઓફિસ કઈ દિશામાં છે તો આ દિશામાં છે અને આ દિશા કઈ કહેવાય વાયવ્ય ઈશાન અગ્નિ નૈઋત્ય તો આ દિશા કહેવાય ઈશાન પણ તમારે આવા નામ નથી આપવાના ઓપ્શનમાં જુઓ ત્યાં તમને ઈશાન નથી પૂછ્યું પણ કદાચ ઈશાન લખેલું હોય તો ઈશાનને સાચો આન્સર છે પણ આ દિશા કહેવાય કઈ તો આ ઉત્તર આ દક્ષિણ તો આ સોરી આ ઉત્તર આ પૂર્વ તો આ ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ મારો સાચો આન્સર છે ઓપ્શન એ રાઈટ જો ઉત્તર પૂર્વ ન લખેલું હોય તો લખેલું હશે ઈશાન બંને આપણા સાચા આન્સર છે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઓકે ક્વેશ્ચન નંબર ચોવીસ નકુલ સૂર્યોદય પછી ચાલતો હતો ત્યારે સહદેવે જોયું કે તેનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો જો હવે સહદેવ તેની વિરુદ્ધ બાજુએથી આવતો હોય તો સહદેવનો ચહેરો કઈ દિશામાં હશે દિશા અને અંતરના આપણે બે અલગ અલગ ટાઈપના પ્રશ્નો જોયા આ ત્રીજા ટાઈપનો પ્રશ્ન છે પડછાયા આધારિત આ ટાઈપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જી ત્રિપલ એસ બીની એક્ઝામમાં ઘણી બધી વખત પડછાયા આધારિત પ્રશ્નો પૂછાણા છે આ પ્રકારના પ્રશ્નોમાં તમારે કોઈ ફિગર બનાવવાની રહેતી નથી તમે કદાચ ક્યાંક શીખીને આવ્યા હશો રીઝનિંગ ત્યાં તમને એવું શીખવેલું હશે કે ભાઈ ફિગર બનાવો પછી જોવો આ કરો તે કરો નહીં પણ હું એમ કહું છું કે આ ટાઈપના પડછાયા આધારિત પ્રશ્નો છે એમાં કોઈ ફિગર બનાવવાની જરૂર નથી કાંઈ લખવાની એ જરૂર નથી તમારે ડાયરેક્ટ આન્સર આપવાનો છે જોઈને તમને થોડુંક નવીન લાગશે કે સાહેબ તમે શું કહો છો આ પ્રશ્નો તમને બહુ અઘરા પડે છે આવા પ્રશ્નો તમે આગળ પણ સોલ્વ કર્યા છે ક્યાંક ને ક્યાંક અમે ભૂલ કરીએ છીએ ડાયાગ્રામમાં પણ અહીંયા ડાયાગ્રામ તો બનાવવાનો જ નથી કાંઈ કરવાનું જ નથી જો હવે પછી આ પ્રશ્ન આવશે ને તો તમે માત્ર પાંચ સેકન્ડમાં જવાબ આપશો લખી રાખો કઈ રીતે તો ચાલો શીખીએ એની માટે તમારે છે ને થોડુંક પહેલાં યાદ રાખવું પડશે સૂર્યોદયનો સમય છે તો સૂર્યોદયનો સમય હોય સૂર્યોદયનો સમય હોય ત્યારે સૂર્ય કઈ દિશામાં હોય રાખવાનું સમયે પશ્ચિમ દિશામાં હોય આ બધાને યાદ જ હશે જો યાદ ન હોય તો યાદ રાખજો બીજું આપણે વાંચવાનો ક્વેશ્ચન કહેવાય નકુલ સૂર્યોદય પછી ચાલતો હતો ત્યારે સહદેવે જોયું કે તેનો પડછાયો તેની જમણી બાજુએ મીન્સ તેનો એટલે નકુલનો પડછાયો તેની એટલે નકુલની જમણી બાજુએ પડે છે નકુલનો પડછાયો નકુલની જમણી બાજુએ પડતો હતો સહદેવ વિરુદ્ધ બાજુએથી આવતો હતો જો આ નકુલ છે સહદેવ એની વિરુદ્ધ બાજુએથી આવે છે ડાયાગ્રામ ડ્રોનથી કરતો જસ્ટ તમને બતાવું છું આ લાઇનનો મતલબ આવો છે કે ભાઈ બે છે ને એમ સામ સામે જ છે જેવી રીતના તમે ને હું કેમ છું હું આમ બાજુ જોઈને ઊભો છું તમે મારી સામે જોઈને ઊભા છો ઓકે જો તમે વિડીયો જોઈ રહ્યા છો તો તો એવી જ રીતે નકુલ અને સહદેવ એકબીજાની સામ સામે જોઈને ઉભા છે આવે છે બરાબર મીન્સ બંનેની જે ફેસિંગ ડાયરેક્શન છે ને એ ઓપોઝિટ છે ઓકે એ વિરુદ્ધ છે તો સહદેવનો ચહેરો કઈ દિશામાં હશે સહદેવનો ચહેરો કઈ દિશામાં હશે તો મેં શું કીધું હમણાં કે જે દિશામાં નકુલનો ચહેરો હશે એનાથી વિરુદ્ધ દિશામાં સહદેવનો ચહેરો હશે તો આપણે નકુલનો મળી જાય તો સહદેવનો પણ મળી જાય હું એમ કહું છું કે અહીંયા તમને નકુલનો જ મળશે ડાયરેક્ટ કઈ રીતે જ્યારે પણ આ ટાઈપનો પ્રશ્ન આવે ત્યારે તમારે સીધું ક્યાં ચહેલું જવાનું ખબર પડછાયો ક્યાં પડે છે ને ક્યાં એ લાઈન છે ને એ જ લાઈન આપણો જવાબ છે અહીંયા જોઈ લાઈન હશે નકુલની જમણી બાજુએ પડછાયો પડે છે આ જ આપણો જવાબ છે પ્રશ્નમાં જ તમને જવાબ આપી દીધો નકુલની જમણી બાજુ તો નકુલ હશે ને આપણો નકુલ એ ક્યાં જોઈને ઊભો હશે ખબર જમણી બાજુએ પણ કોની જમણી બાજુએ

પૂર્વની જમણી બાજુએ જોઈને ઊભો હશે તો નકુલ દક્ષિણ દિશામાં જોઈને ઊભો હશે નકુલ ક્યાં ઊભો હશે દક્ષિણ દિશામાં જોઈને તો સહદેવ મેં કીધું તેમ ઓપોઝિટ સહદેવ ક્યાં આવશે દક્ષિણની ઓપોઝિટ કઈ આવે ઉત્તર તો સહદેવ ઉત્તર આવશે કોઈ ડાયાગ્રામ નહીં ખાલી એક લાઇન એ પણ એક ક્વેશ્ચનમાં લખેલી છે ઓકે તો આ રીતે આ પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું તમે કોઈ બુકમાં આ સોલ્યુશન નહીં જોયું હોય તમે કોઈ વિડીયોમાં આ સોલ્યુશન નહીં જોયું હોય તમે બધી જ જગ્યાએ ડાયાગ્રામ બનાવતા શીખા હશો પણ હવે થોડુંક આપણે અલગ લેવલનું ભણવાનું છે અલગ મેથડ ભણવાની છે આપણે હવે આપણે જે મેથ્સ રીઝનિંગ ભણશું ને એ ભૂકા કાઢ નાખીએ એવું ભણશું ઓકે તો ખાસ હવે છે ને હવે આપણે તદ્દન નવી પેટર્ન યુઝ કરશું અત્યાર સુધી જે થઈ ગયું એ થઈ ગયું પણ હવેના જે પ્રશ્નો આવશે ને એ લેવલવાળા આવશે તો એમાં એમાં તમારે નવું કંઈક જાણવું પડશે નવી નવી મેથડ તો આ બધું શીખવા માટે જ અમે કોર્સ લોન્ચ કરીએ છીએ મેટ્સ અને રિઝનિંગની એક બેચ લોન્ચ કરીએ છીએ પ્રો બેચ જેમાં તમને મેટ્સ અને રીઝનિંગના પ્રો બનાવવામાં આવશે જે બેચ આપણી એજ્યુસફરની એપ્લિકેશનમાં હશે તો ખાસ અવશ્ય એજ્યુસફર પ્રો એપ્લિકેશનની મુલાકાત લો જેમાં તમને આ કમ્પ્લીટ બેચ શીખવા મળશે આગળ વધીએ જો સાડા બાર વાગ્યે ઘડિયાળનો કલાકનો કાંટો દક્ષિણ દિશામાં હોય તો છ વાગ્યે કલાકનો કાંટો કઈ દિશામાં હશે સરસ મજાનો ક્વેશ્ચન છે આવો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે એક્ઝામમાં આ નહીં પણ આના જેવો તો એટલા માટે જ મેં આ ક્વેશ્ચન રાખેલો છે કઈ રીતે સોલ્વ કરવાનો તો જુઓ પહેલાં તો આપણે સાડા બાર ક્યારે વાગે નહીં વિચારવાનો સાડા બાર ક્યારે વાગે કલાકનો કાંટો ક્યાં હોય તમે કહો કે સાહેબ બાર ઉપર નહીં આજ આ જ મિસ્ટેક કરીએ છીએ આપણે સાડા બાર વાગ્યે કલાકનો કાંટો બાર ઉપર ના હોય સાડા બાર વાગ્યે કલાકનો કાંટો બાર અને એકની વચ્ચે હોય અને મિનિટનો કાંટો છ ઉપર હોય આવું હોય કલાકનો કાંટો બારને છોડીને આગળ નીકળી ગયો હોય બાર વાગ્યે બાર ઉપર હોય ઓકે તો સાડા બારે બાર અને એકની વચ્ચે હશે મીન્સ આ દિશામાં હશે બરાબર એક જણનું કંઈ બધું લખવાની બેસું આપણે શું કીધું કે ભાઈ સાડા બાર વાગ્યે કલાકનો કાંટો દક્ષિણ દિશામાં છે આ તો ગમે એમ કે છે આ દિશા દક્ષિણ બનાવી દીધી કાંઈ વાંધો નહીં આ દિશા હોય કઈ આ દિશા આપણે બતાવ્યું હતું ને ફર્સ્ટ ક્વેશ્ચન આ દિશા કઈ હોય ઉત્તર પૂર્વ તો એને ઉત્તર પૂર્વને દક્ષિણ બનાવી દીધી કાંઈ વાંધો નહીં બનાવવા દો ઉત્તર પૂર્વને કઈ બનાવી દીધી એને દક્ષિણ બનાવી દીધી કાંઈ વાંધો નહીં ટેન્શન લેવાનું જ નથી આપણે તો આપણે શું કીધું કે ભાઈ છ વાગ્યે કલાકનો કાંટો કઈ દિશામાં હશે તો છ વાગે છ વાગે કેવું હોય છ વાગે છ વાગે કલાકનો કાંટો નીચે હશે મિનિટનો કાંટો બાર ઉપર હશે તો છ વાગે કલાકનો કાંટો એક્ચ્યુઅલ કઈ દિશામાં હોય દક્ષિણમાં હોય ને પણ આપણો આન્સર દક્ષિણ ની આવે જો કે દક્ષિણ તો ઓપ્શનમાં નથી પણ દક્ષિણ ઓપ્શનમાં હોત તો આપણો આન્સર ના આવત કેમ કેમ કે એ બદલાઈ જશે

સિમ્પલ આ ડાયાગ્રામ યાદ રાખો ફરીથી આ ડાયાગ્રામ તો યુઝ થશે જ દિશાને દિશા આવશે યાદ રાખી જ લેવાનું આ ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ ઉત્તર પૂર્વ દક્ષિણ પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ એને શું કીધું કે ભાઈ ઉત્તર પૂર્વ છે ને દક્ષિણ કહી દીધી હતી તો ઉત્તર પૂર્વ મારી અહીંયા છે ઉત્તર પૂર્વ ને દક્ષિણ કહી દીધી તો દક્ષિણ કઈ થશે આપણે છે ને ઉત્તર પૂર્વ થી દક્ષિણ કઈ રીતે થાય ને જોવાનું તો આપણે ટ્રાવેલ કરવાનું છે હવે તમારે ઉત્તર પૂર્વ થી દક્ષિણ માં જાવું હોય તો તમે કઈ બાજુ જાવ આમ બાજુ ગુમરો મારો નહીં તમે આમ બાજુ જાશો ઓકે તો તમે આમ ક્લોકવાઇઝ જાવ ઘડિયાળના કાંટાની દિશામાં તો પહેલી દિશા બીજી દિશા અને ત્રીજી દિશા આવે છે ઓકે તો ઉત્તર પૂર્વ થી દક્ષિણ કઈ આવે ક્લોકવાઇઝ ત્રીજી દિશા આવે છે તો દક્ષિણ કઈ બનશે તો દક્ષિણ થી ક્લોકવાઇઝ જાવ પહેલી બીજી અને ત્રીજી નોર્થ વેસ્ટ તો આપણો જવાબ આવશે ઉત્તર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ ઓપ્શન સી મારો જવાબ સિમ્પલ સિમ્પલ સ્ક્રીનશોટ લેવો હોય તો લેતા જાજો બધા પ્રશ્નોનો બધા પ્રશ્નો સરસ મજાના છે કોઈ પણ એક્ઝામ આપો છો આગળના દિવસે સમય કાઢીના વિડીયો જોઈ લેવાનો એટલે એના એના પછીના દિવસે રીઝનિંગમાં આઠ દસ માર્ક્સ રોકડા

જે નથી શીખા ને ચેપ્ટર એ શું કરશે બરાબર એ ફરશે આ લોકો ફેરવશે અને તમે ફરશો એ લોકો તો આ તો હજી કાંઈ નથી ફેરવ્યા હજી ફેરવી શકે આમથી આમ ને આમથી આમ ને અને તમે એક્ઝામમાં ફરો પાછા એ લોકો આપણે સમય એક કલાકનો આપે અને એક ક્વેશ્ચનમાં પાંચ મિનિટ ફેરવે બરાબર એટલે આપણે સીધું પછી ફરી 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 ફરીને આવતા વર્ષે આવવાનું પાછું પણ હવે આપણે નથી ફરવાનું આપણે હવે ફરવાનું નથી આ ક્વેશ્ચન આપણે કઈ રીતે કરવાનો તો એને જેટલું કીધું છે ને એટલું લખી લઉં એને એને કીધું કે ભાઈ ઘડિયાળના કાંટાની દિશામાં હું લખી લઈશ ઘડિયાળના કાંટાની દિશામાં કેટલું ફરે છે પિસ્તાલીસ તે જ દિશામાં એકસો એસી તો કુલ ઘડિયાળના કાંટાની દિશામાં કેટલું ગયા પિસ્તાલીસ પ્લસ એકસો એસી પછી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એને હું કીધું એન્ટી ક્લોકવાઈઝ કેટલું બસો સિત્તેર જેટલા ઘડિયાળના કાંટાની દિશામાં ટર્ન છે એને મેં લખી લીધા જેટલા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ટન છે એને મેં લખી લીધા હવે ટોટલ મારી દો એન્ટી ક્લોકવાઇઝ એક જ હતો અને ક્લોકવાઇઝ બે હતો તેનો ટોટલ મારી દો કેટલો થાય છે એકસો એંસી પ્લસ પિસ્તાલીસ બસો પચીસ ડિગ્રી અને બસો સિત્તેર ડિગ્રી બસો પચીસ ડિગ્રી ક્લોકવાઇઝ આવવાનું છે બસો સિત્તેર ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ તો શું કરવાનું બેનો ડિફરન્સ લઈ લેવાનો ડિફરન્સ એટલે મોટામાંથી નાનો બાદ કરો બસો સિત્તેર માંથી બસો પચીસ બાદ કરો કેટલું આવશે ડિગ્રી ડિગ્રી હવે આપણે ફરવાનું છે છે પ્રશ્ન એ થાય કે સાહેબ કઈ બાજુ ઘડિયાળના ઘાટાની દિશામાં કે ઘડિયાળના ઘાટાની વિરુદ્ધ દિશામાં તો બસો પચીસ મોટા કે બસો સિત્તેર ઓબ્બિયસ વાત છે બસો સિત્તેર મોટા તો બસો સિત્તેર ડિગ્રી કઈ બાજુ આપણે જાતા હતા એન્ટી ક્લોકવાઈઝ તો જે મોટું હોય ને એ લઈ લેવાનું મોટું બસો સિત્તેર ક્લોકવાઇઝ ટન મોટો હતો જે ટન મોટો હતો ને એ બાજુ આપણે જવું પડશે તો આપણે પિસ્તાલીસ ડિગ્રી જવું પડશે ક્યાં એન્ટી ક્લોકવાઇઝ હવે આપણે એક જ ટન લેવાનો છે પિસ્તાલીસ ડિગ્રી એન્ટીક્લોકવાઇઝ ક્યાંથી તો શરૂઆતમાં આપણે ક્યાં હતા પશ્ચિમ દિશામાં જોઈને ઊભા હતા પશ્ચિમ દિશામાં જોઈને ઊભા હતા પાછો બનાવો આ ડાયાગ્રામ તમે આ દિશામાં જોઈને ઊભા છો આ દિશામાં જોઈને તમે ઊભા છો અહીંથી પિસ્તાલીસ ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ અને ક્લોકવાઇઝ કહેવાય અને એન્ટિ ક્લોકવાઇઝ કહેવાય તો એન્ટી ક્લોકવાઇઝ પિસ્તાલીસ ડિગ્રી તમે તમે અહીંયા આવી જશો તો આ કઈ દિશા થઈ ગઈ આ કઈ દિશા થઈ ગઈ તો આ થઈ ગઈ પશ્ચિમ આ થઈ ગઈ દક્ષિણ તો આ થઈ ગઈ દક્ષિણ પશ્ચિમ ઓપ્શન બી ક્લિયર ક્લિયર ચાલો તો આ હતો આપણો આ ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન હવે આપણે શરૂ કરીએ નવું ચેપ્ટર

નીચે આપેલ પાસાની સ્થિતિને જોઈને કહો કે જો અંક પાંચ ઉપરની બાજુમાં હોય તો નીચેની બાજુમાં કયો અંક હશે ઓકે અહીંયા આપણે પાસાની સ્થિતિ આપી છે એમાં આપણે કીધું કે ભાઈ અંક પાંચ ઉપરની બાજુમાં હોય તો નીચેની બાજુમાં કયો અંક હશે મીન્સ અહીંયા પૂછવાની સીધી રીત છે કે ભાઈ પાંચની સામે કયો અંક આવશે પણ એને થોડુંક અલગ રીતે પૂછ્યું છે પણ અહીંયા આપણે સિમ્પલ આ રીતે એને સમજશું કે ભાઈ પાંચની સામે કયો અંક આવશે અહીંયા બધું ડિપેન્ડ કરે કે ભાઈ તમને પાસાની કેટલી સ્થિતિ આપી છે એના ઉપર તો આ ક્વેશ્ચનમાં પાસાની માત્ર એક સ્થિતિ તમને અહીંયા જોવા મળતી હશે તો એક સ્થિતિ આપી હોય ત્યારે આપણે બે રીતે પ્રશ્નને સોલ્વ કરી શકીએ ત્યારે આપણે પાસાનો ટાઈપ ખબર હોવી જોઈએ પાસાના બે પ્રકાર આ હું વાત કરું છું કે જ્યારે પાસાની એક સ્થિતિ આપેલી હોય ત્યારે ત્યારે આપણે પાસાને બે પ્રકારમાં ડિવાઈડ કરીશું એક આપણે કહેશું નિયમિત પાસો અને બીજું આપણે કહીશું અનિયમિત પાસો આપણે જે લૂડોમાં અને એમાં રમીએ છીએ એ છે આપણો અનિયમિત પાસો અને એની સિવાયનો એ અનિયમિત પાસો જે આપણે ક્યાંય યુઝ નથી કરતા તો જો નિયમિત પાસામાં શું હોય નિયમિત પાસામાં સામસામેની બાજુઓ ફિક્સ હોય એમાં એકની સામે છ જ હોય બેની સામે પાંચ જ હોય ત્રણની સામે ચાર જ હોય હવે જો તમે ક્યારેક લૂડો રમો તો એ જોઈ લેજો કે જે સરફેસ પર એક ટપકો હશે એની સામે જ છ ટપકા હશે પાંચની સામે બે હશે અને ચારની સામે ત્રણ હશે જ્યારે અનિયમિતમાં એવું હોય તે જરૂરી નથી પણ સાહેબ ખબર કેમ પડે કેમ કે અહીંયા તો આપણે પાસાને ઉપાડીને જોઈ નહીં શકીએ કે ભાઈ પાંચ છે પાંચ તેની નીચે બે છે નહીં એ આપણે જોઈ નહીં શકીએ તો સાહેબ ખબર કેમ પડે આપણે પાસાને આપણે અહીંયા ત્રણ બાજુ જોઈ જોઈએ છીએ એ ત્રણ બાજુ જોઈને ખબર કેમ પડે કે ભાઈ પાસો નિયમિત છે કે અનિયમિત તમે કીધું કે સાહેબ સામસામેની એની બાજુઓ જોઈને ખબર પડે પણ એ સામ સામેની બાજુ હોય તો દેખાશે જ નહીં મને પાંચ દેખાય છે તો પાંચની સામેની નહીં દેખાય મને એક દેખાય છે તો એકની સામેની નહીં દેખાય મને ચાર દેખાય છે તો ચારની સામેની નહીં દેખાય પણ તમે કોમન વિચારો સામ સામેની બાજુ હશે એ તમને પાસ પાસે ના દેખાવી જોઈએ મતલબ કે જો તમને પાંચ દેખાય છે તો તમને બે ના દેખાવા જોઈએ કેમ એમ કે નિયમિત પાસામાં બે અને પાંચ કેવી છે સામસામેની બાજુઓ છે તો આપણે એ ચેક કરીએ કે તમને પાંચ દેખાય છે પણ સાથે ક્યાંય બે પણ દેખાય છે તો જુઓ ચાર અને એક બે નથી દેખાતા ઓકે તો આ પાસો નિયમિત હોઈ શકે હજી આપણે એક અને ચારમાં ચેક કરવું પડશે આપણે એક દેખાય છે તો છ ન દેખાવા જોઈએ કેમ કેમ કે છ તો એકની સામે હોય ને તો જુઓ એક દેખાય છે છ નથી દેખાતા એટલે આ પણ બરાબર છે આ પણ બરાબર છે હવે ચાર દેખાય છે તો શું ન દેખાવું જોઈએ એની સામેની બાજુ ત્રણ ન દેખાવી જોઈએ તો તમને ચાર દેખાય છે એની સામેની બાજુ ત્રણ નથી દેખાતી એનો મતલબ કે આ પાસો કેવો છે નિયમિત પાસો છે મેં તમને શું કીધું જો પાસો નિયમિત હોય તો એમાં સામસામીની બાજુઓ ફિક્સ હોય અહીંયા આપણે પૂછ્યું છે પાંચની સામેની બાજુ તો પાંચની સામે હંમેશા બે હોય જો તમને સામ બાજુઓ યાદ ના રહેતી હોય તો એવું યાદ રાખો કે ભાઈ જે સામ સામેની બાજુઓ છે એનો સરવાળો સાત થાશે છ ની સામે એક પાંચની સામે બે ચાર ની સામે ત્રણ તો સામ સામેની બાજુનો સરવાળો કેટલો થાય છે જોવો થાય છે તો પાંચની સામે પૂછી તો સાત ને સોરી સાત માંથી પાંચ બાદ કરી દો તો સાત માંથી પાંચ બાદ કરો તો જવાબ બે આવી જશે આવી રીતે પણ તમે યાદ રાખી શકો છો કઈ રીતે જોવાનું એ ક્લિયર છે અને સામસામેની બાજુ યાદ રાખવાની એટલે તમે જો જોઈ પણ લેશો અને આન્સર પણ કરી શકશો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ નીચે આપેલ પાસાની સ્થિતિને જોઈને કહો કે અંક બે ઉપરની બાજુ હોય તો નીચેની બાજુમાં કયો અંક હશે મીન્સ તમને બેની સામે કયો અંક છે એ પૂછ્યું છે ચાલો આપણે પાસો જોઈએ નિયમિત છે કે અનિયમિત તમને બે દેખાય છે તો બેની સામેવાળો કોણ હોય પાંચ હોય નિયમિતમાં તો બે દેખાય છે તો પાંચ ન દેખાવા જોઈએ પણ જો તમને બે પણ દેખાય છે ને એ પાંચ પણ દેખાય છે નિયમિત પાસામાં આવું ના હોય એમ કે નિયમિત પાસામાં બે અને પાંચ સામ સામે હોય એ એક સાથે ક્યારેય દેખાતા ન હોય તો આ પાસો આપણો કેવો ના કહેવાય નિયમિત ન કહેવાય તો આ પાસો આપણો કેવો થઈ જશે અનિયમિત પાસો જેને આપણે ઇંગ્લિશમાં નોન સ્ટાન્ડર્ડાઈઝ કહીએ આ આપણો અનિયમિત પાસો થઈ ગયો હવે અનિયમિત પાસામાં તમને સામેની બાજુ પૂછે તો શું કરવાનું તો જુઓ અહીંયા આપણે શું કીધું બેની સામે શું આવશે તો અહીંયા આપણે કોઈ એક આન્સર ન આપી શકીએ પણ અહીંયા આપણે પોસિબલ આન્સર તો આપી શકીએ ને આપણે બેની સામે શું આવશે એને થોડીક વાર છોડીએ બેની સામે શું ન આવે એ જોઈએ તો બેની સામે હું આ પાસાની વાત કરું છું બેની સામે કોઈ દિવસ ચાર ના આવે કેમ કે ચાર તો એની બાજુમાં બેઠા છે બેની સામે કોઈ દિવસ પાંચે નહીં આવે કેમ કે પાંચે એની બાજુમાં છે તો ચાર અને પાંચને છોડો કોણ કોણ બચું એક એક આવી શકે બેની સામે પછી ત્રણ ત્રણ પણ આવી શકે પછી છ છ પણ આવી શકે તો એક ત્રણ અને છ આ ત્રણમાંથી કોઈ પણ એક અંક બેની સામે હશે ઓપ્શન ચેક કરો બે ત્રણ પાંચ ના ચાલે મારો આન્સર આવશે એક અથવા ત્રણ અથવા છ ઓપ્શન ડી ક્લિયર થાય છે આ ત્રણમાંથી કોઈ એકાદો ઓપ્શન હોય ધારો કે ઓપ્શન અહીંયા આવવા હોત હું એ નવા ઓપ્શન મનાવું એ ઓપ્શનમાં હું બે લખું બી ઓપ્શનમાં હું ચાર લખું સી ઓપ્શનમાં હું પાંચ લખું અને ડી ઓપ્શનમાં હું છ લખું સેમ ક્વેશ્ચન છે આ ઓપ્શન છે તો જવાબ શું આવશે તો જુઓ બેની સામે ક્યારેય બે તો આવે જ નહીં પાંચે નથી આવી શકી એમ ચાર પણ નથી આવી શક્યા એમ તો છ તમે કહેશો કે સાહેબ તમે તો કીધું હતું કે ભાઈ એક ત્રણ અને છ કોઈ પણ આવી શકે પણ આ ઓપ્શન પ્રમાણે છ જ આવશે કેમ કે બાકીના ત્રણ નહીં આવે તો જ્યારે પણ પાસો અનિયમિત હોય ત્યારે તમારે જવાબ ઓપ્શનને આધારે આપવાનો રહેશે ઓપ્શનમાં તમે જુઓ ઓપ્શનમાં તમને ખ્યાલ આવશે કે ભાઈ કયો ઓપ્શન ટીક કરવો અહીંયા આન્સર ત્રણ જ પોસિબલ છે પણ એવું જરૂરી નથી કે તમને આવો કોઈ ઓપ્શન મળી જ જાય તમને આવા પણ ઓપ્શન આપેલા હોઈ શકે ક્લિયર થાય છે તો ઓપ્શનને જોઈને અનિયમિત પાસામાં આન્સર આપવાનું ખબર કેમ પડે પાસો અનિયમિત છે તો જો તમને એક છ બે પાંચ ત્રણ ચાર સાથે દેખાઈ જાય તો પાછો અનિયમિત જો એ સાથે ન દેખાય તો નિયમિત આ હતું જ્યારે પાસાની એક સ્થિતિ આપેલી હોય ત્યારે શું કરવાનું એ આગળ વધીએ ક્વેશ્ચન નંબર ઓગણત્રીસ નીચે આપેલ પાસાની બંને સ્થિતિને જોઈને કહો કે ભાઈ અંક છની સામે કયો અંક આવશે પણ અહીંયા જો પાસાની બે સ્થિતિ આપેલી છે તો અહીંયા આપણે હવે નિયમિત અનિયમિત આવું બધું નહીં જોઈએ મેં શું કીધું નિયમિત અનિયમિત ક્યારે જોવાનું જ્યારે પાસાની ફક્ત એક સ્થિતિ આપેલી હોય બે આપેલી હોય ત્રણ આપેલી હોય ચાર આપેલી હોય એમાં તમે નિયમિત અનિયમિત જોવા નહીં બેસતા ઓકે તો બે સ્થિતિ આપેલી હોય ત્યારે કરવાનું શું બે સ્થિતિ આપેલી હોય ત્યારે કરવાનું શું તો સૌથી પહેલાં તો આપણે બંને સ્થિતિ જોવાની કે જોશો તો ખબર પડશે ને શું કરવાનું એ ચાલો જોઈએ અહીંયા છે છ એક ચાર અહીંયા છે છ બે પાંચ જોઈને મજા આવી કેમ કેમ કે મને બંને જગ્યાએ છ દેખાણા મને અહીંયા બંને જગ્યાએ છ દેખાણો તો જો પાસાની બંને સ્થિતિમાં કોઈ પણ એક બાજુ સમાન હોય તો શું કરવાનું અહીંયા જો પાસાની બે સ્થિતિ આપેલી છે એક બાજુ સમાન છે છ સમાન છે તો જે સમાન બાજુઓ છે એને તમારે લખી લેવાની ઉપર નીચે ગમે ત્યાં લખી લ્યો અહીંયા મેં લખી લીધી છ છ હવે હવે તમારે ક્લોકવાઈઝ ફરવાનું છે છથી તમે ક્લોકવાઈઝ જાઓ ચાર છે અને એક છે તો એ છ ની બાજુમાં ચાર એક લખી લો ચાર એક સેમ વસ્તુ અહીંયા કરો ફરો ક્લોક વાઇઝ પાંચ અને બે તો પાંચ અને બે હવે આવું નહીં કરતા અહીંયા ક્લોકવાઇઝ ફરો અહીંયા એન્ટી ક્લોકવાઈઝ ફરો એવું નહીં કરતા અહીંયા ક્લોકવાઈઝ ફરો છો તો અહીંયા પણ ક્લોક જ વાઇઝ અહીંયા તમે ઊંધા જાવ છો તો અહીંયા પણ ઊંધા જાજો મીન્સ એવું જરૂરી નથી કે ભાઈ ક્લોકવાઈઝ જ ફરવાનું પણ જેમ તમે અહીંયા ફરો એવી જ રીતે અહીંયા ફરો બંને જગ્યાએ ક્લોક અથવા તો બંને જગ્યાએ એન્ટી વાઇસ ઓકે ચાલો હવે આપણે શું મળ્યું તો જવાબ મળી ગયો એકની સામે આવે આવે સામે તો કોણ એક બે ત્રણ બચશે તો ત્રણની ની સામે છ આવશે આપણે શું પૂછ્યું અંક છ ની સામે શું આવે તો ત્રણ આવે અંક છ ની સામે શું આવે તો ત્રણ આવે ક્લિયર થાય છે ક્લિયર થાય છે ચાલો આગળ વધીએ જો ડાઇસ ચેપ્ટર હજી બહુ ડિટેલમાં આપણે ભણી શકીએ પણ અહીંયા આપણે રિવિઝન કરીએ છીએ અહીંયા આપણે જે આઈએમપી ટાઈપ છે એ જ કરીએ છીએ ડિટેલમાં પણ આપણે કોર્સમાં ભણાવશું ઓકે હજી બહુ ડિટેલમાં હું તમને ડાયસમાં લઈ જઈ શકું તમને ત્યાં બધી વસ્તુઓ ક્લિયર થાય કેવી રીતે લોકો આપણે શું કહેવાય ચેન્જ કરીને આપણે ફેરવી શકીએ કઈ રીતે આપણે ખોટા આન્સર કરી દઈએ સિલી મિસ્ટેક કઈ રીતે થઈ જાય તો એ બધી વસ્તુઓ આપણે ડિટેલમાં ભણશું તો જ ખ્યાલ આવશે પણ અત્યારના તમે જે કંઈ પણ જોવો છો એ બધા ક્વેશ્ચન તમને એક્ઝામમાં કામ લાગવાના છે કેમ કે અહીંયા મેં એવા ક્વેશ્ચન મૂકા છે કે જે એક્ઝામમાં અવારનવાર પૂછાતા હોય છે તો આટલા ક્વેશ્ચન કરશો તો પણ તમારી માટે ઇનફ છે આગળ વધીએ નીચે આવેલ ભાષાની બંને સ્થિતિ બે સ્થિતિ આપેલી છે જોઈને કહો કે અંક બે ની સામે કયો અંક આવશે તમારે બેની સામેનો અંક કહેવાનો છે સૌથી પહેલા આપણે બંને સ્થિતિ જોઈએ છ એક ચાર આપ્યા છે બે પાંચ ચાર આવી છે તો બંનેમાં ચાર કોમન છે ચાલો એની જેવો ક્વેશ્ચન છે કોમન હોય એ ઉપર નીચે લખી દો હવે અહીંથી ક્લોકવાઇઝ ફરો ચાર એક અને છ એક અને છ અહીંયા પણ ક્લોકવાઇઝ ફરો ચાર બે અને પાંચ ચાર બે અને પાંચ આપણે શું કીધું બેની સામે શું આવે છે તો બેની સામે આવે છે એક તો મારો આન્સર આવશે એક ક્લિયર આટલી વાર લાગે એક્ઝામમાં આટલી વાર લાગે જો તમે શીખેલા છો ને તો જો તમે આ મેથડ શીખા છો તો આટલી વારમાં તમે ક્વેશ્ચન સોલ્વ કરી દેશો આગળ વધીએ અગેન બે સ્થિતિ આપેલી છે અંક ચારની સામે કયો અંક આવશે આપણે પૂછ્યું છે તો અહીંયા છે છ એક ચાર અહીંયા છે પાંચ એક છ જો ક્વેશ્ચન અલગ છે અહીંયા પણ છ છે અહીંયા પણ છ છે અહીંયા પણ એક છે અહીંયા પણ એક છે તો પાસાની બે સ્થિતિમાં બે બાજુ સમાન છે આપણે આગળના બે પ્રશ્નો કર્યા એમાં પાસાની બંને સ્થિતિમાં એક બાજુ સમાન હતી જ્યારે અહીંયા બે બાજુ સમાન છે તો સાહેબ બે સમાન હોય ત્યારે શું કરવાનું તો સમાન નથી ને એ જોવાની પાંચ અને ચાર તો આજે પાંચ અને ચાર છે ને એ એકબીજાની સામ સામે હશે બસ અહીંથી આપણે આટલું સ્યોર કહી શકીએ બીજું હું સ્યોર કાંઈ ના કહી શકું મને શું પૂછ્યું હતું ચારની સામેનો અંક જ પૂછ્યો હતો તો ચારની સામે શું આવશે પાંચ આવશે આન્સર આવી ગયો ક્લિયર જો બે સ્થિતિ સમાન હશે ને તો તમને આવો જ ક્વેશ્ચન પૂછો હશે ડાયરેક્ટ જોઈને કહી દો બરાબર આગળ વધીએ ઓકે ક્વેશ્ચન નંબર બત્રીસ ઘણી બધી સ્થિતિ આપી દીધી છે જો આ પાસાની સ્થિતિઓ છે પાસો એક જ છે આ ચાર પાસા નથી પાસાની ચાર પોઝિશન છે ઓકે ચાર સ્થિતિ છે મતલબ એક વખત હું આમ ઊભો રહું પછી એક વખત હું આમ ઊભો રહું એક વખત હું આમ ઊભો રહું તો માણસ હું જ છું પણ મારી અલગ અલગ સ્થિતિ તમને અહીંયા જોવા મળી હશે તો પાસો પણ એમ જ છે અલગ અલગ પોઝમાં ઉભો છે બરાબર તમારી સામે સામે નીચે આપેલ પાસાની સ્થિતિઓને જોઈને કહો કે ભાઈ કયો મૂળાક્ષર આવશે તો આ ટાઈપના ક્વેશ્ચન છે ને તમારે સોલ્વ કરવા હોય ને તો અગેન મેં હમણાં જે શીખવાડ્યું એ તમે ફોલો કરી શકો છો કે ભાઈ કોઈ પણ બે સ્થિતિ એવી લઈ લો કે જેમાં છે ને એક બાજુ કોમન હોય કેમ કે એક બાજુ કોમન તમે જોશો ને તો તમને મળી જશે બાકીની બધી બાજુઓ તો કોઈ પણ બે સ્થિતિ આપણે પસંદ કરીએ કે જેમાં તમને એક બાજુ સરખી દેખાતી હોય બી સી એ છે અહીંયા બી એ ને અહીંયા ડીઈ છે તો હું આ પહેલી અને ત્રીજી સ્થિતિની વાત કરું તો એમાં તમને એક બાજુ કોમન દેખાતી હશે કઈ બાજુ સી તો કોમન છે એને આપણે લખી લઈએ ઉપર નીચે પછી ક્લોકવાઇઝ સી બી એ પછી અને કોણ નથી દેખાતું તમને એ બી સી ડી એફ નથી દેખાતો તો સી ની સામે એફ આવશે જોકે એફ તો ક્યાંય તમને આપેલો જ નથી એટલા માટે જ આપણે કંઈ પૂછ્યું નથી એફ વિશે સામે તમારો આન્સર આવશે એ એટલે ઓપ્શન બી મારો સાચો આન્સર ક્લિયર આ તમે બીજી રીતે પણ કરી શકો એ રીતનું નામ છે એલિમિનેશન મેથડ તમે એલિમિનેટ કરો ઓપ્શન કઈ રીતે ડીની સામે કયો મૂળાક્ષર આવશે એ આપણે ફાઇન નહીં કરીએ ડીની સામે કયો મૂળાક્ષર ન આવે એ ફાઇન કરીએ તો અહીંયા ડી ક્યાં તમને દેખાય છે ડી અહીંયા તમને દેખાય છે તો જો ડી ની બાજુમાં છે સી અને ઈ તો સી અને ઈ કોઈ દિવસ સામે આવે તો તો આ ગયો ઓકે ડી કોઈ દિવસ આવશે જ નહીં હવે ડી બીજે તમને અહીંયા દેખાય છે તો અહીંયા છે સી અને બી તો સી તો નહીં જ આવે ડી ની બાજુમાં બી પણ નહીં આવે તો આ પણ ઓપ્શન ગયો તો અમારો જવાબ કોઈ વસ્તુ તમારે કાંઈ કરવાનું જ નથી કોઈ ક્લોકવાઇઝ ક્યાંય ફરવાનું નથી ડાયરેક્ટ એલિમિનેશન કરી દો એલિમિનેશન ક્યાં કામ લાગશે જ્યારે પાસાની બે કરતાં વધારે સ્થિતિઓ આપેલી હશે ત્રણ ચાર ત્યારે એલિમિનેશન મેથડ બહુ જ કામ લાગશે આ મેથડ આપણે ડિટેલમાં સમજી શકીએ અત્યારના એક ક્વેશ્ચન અહીંયા રાખું છું એક ક્વેશ્ચન ઇનપ છે જો તમને એલિમિનેશનથી ન સમજ પડી હોય તો આ તો મેથડ તમે કરજો જ ઓકે કોઈપણ બે સ્થિતિ એવી પસંદ કરો કે જેમાં તમને એક બાજુ કોમન મળતી હોય અને પછી ક્લોકવાઇઝ ફરીને ત્રણે ત્રણ સામસામેની બાજુઓ ફાઇન કરી લો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર તેત્રીસ ક્વેશ્ચન જોઈને બહુ મોટો લાગતો હશે કેમ કે આ ક્વેશ્ચન ઓપન ડાઇશનો છે ડાયશમાં બે પ્રકારના પ્રશ્નો પૂછાય ક્લોઝ ડાયશ અને ઓપન ડાઇશ બંધ પાસો અને ખુલ્લો પાસો તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ પ્રશ્નો કહી એ બંધ પાસાના કહી એમાં પાસો આપણો બંધ હતો હવે આ પ્રશ્ન છે ખુલ્લો પાસાનો ખુલ્લા પાસામાં આપણે શું કરવાનું હોય એક તમને પાસો ખોલીને આપી દેશે આ પાસો ખોલીને આપી દીધો હવે એને આપણે બંધ કરવાનો જેવી રીતે આપણે કોઈ ઘરમાં બોક્સ આવ્યું હોય તો એ બોક્સને કેમ આપણે આમ ખોલીએ અને પછી પાછા આપણે એને બંધ કરીએ એનાથી રમત રમતા હોઈએ તો પણ કંઈક એવું જ છે મીન્સ પાસાને આપણે એને ખોલીને આપી દીધો છે આપણે એને બંધ કરવો છે હવે અહીંયા આપણે એવું કીધું છે કે આને બંધ કરશું તો એ કેવો દેખાશે આ ચારમાંથી તો એ આપણે હવે કહેવાનું કે આને બંધ કરીએ તો આવો જ દેખાય કઈ રીતે કહેશું તો એની માટે આપણે સૌથી પહેલાં સામસામેની બાજુઓ ફાઇન કરવાની સામસામેની બાજુઓ હવે અહીંથી કઈ રીતે ફાઇન થાય તો જુઓ આ સી છે સી એ સીની સામે શું આવશે ને મારે ફાઇન કરવું છે સમજો તો સીની સામે કોઈ દિવસ બી ના આવે એ ના આવે કેમ એ કે જે સરફેસ ટચ થતી હોય ને કોઈ દિવસ સામે ના હોય કેમ કે સામસામેની સરફેસ હોય સામસામેની બાજુ હોય એકબીજાને કોઈ દિવસ સ્પરશે નહીં તો અહીંયા જો સી અને બી અહીંયા સ્પર્શે છે સી અને એ અહીંયા સ્પર્શે છે તો સીની સામે એ અને બી તો કોઈ દિવસ આવશે જ નહીં તમારે સામસામેની બાજુઓ ડાયરેક્ટ ફાઇન કરી હોય તો સીધું શું કરવાનું એની ઉપર નીચે ડાબી જમણી બાજુ જોઈ લેવાનું એક બાજુ છોડીને તમને કોઈ બાજુ મળે છે સીની ઉપર જમણી બાજુ ડાબી બાજુ કાંઈ છે જ નહીં નીચે તમે જાઓ એક બાજુ છોડો તમને શું મળે છે ડી મળે છે એનો મતલબ કે સી અને ડી એકબીજાની સામસામે હશે આ એક ટ્રીક છે આનાથી તમે સામ સામેની બાજુ આરામથી ફાઇન કરી શકશો સેમ બીમાં જુઓ ઉપર એક બાજુ છોડો કાંઈ નથી જમણી બાજુ કાંઈ જ નહીં ડાબી બાજુ એક બાજુ છોડો કાંઈ નથી નીચે જાઓ નીચે એક બાજુ તમે છોડશો ને તો તમને એફ મળશે તો બીની સામે

તો આ આપણો કેન્સલ તમે ઓપ્શન બી ચેક કરો એ ડી બી તો એ ડી બી તો જુઓ એક અહીંથી લીધો એક અહીંથી લીધો અને એક અહીંથી લીધો તો આ ચાલે ઇન શોર્ટ તમારે આવું જ ચેક કરી લેવાનું આ જે તમને સામસામેની બાજુઓની ત્રણ પેર મળે ને ત્રણે ત્રણ પેરમાંથી એક એક લીધેલો હોય ને તો ચાલે એક એક બાજુ લીધેલી હોય ને તો ચાલે એકમાંથી કોઈ પણ બે લીધી હોય તો ના ચાલે જો સી ઓપ્શનમાં સી ડી એફ તો સી ડી જો સી અને ડી અહીંથી લઈ લીધા સાથે એટલે આ ના ચાલે ઓકે એ ડીસી તો એ ડીસી ડીસી પાછા સાથે લઈ લીધા એટલે આ ઓપ્શન પણ નહીં આવે તો આવી રીતના ચેક કરી લેવાનું ત્રણે ત્રણ પેરમાંથી એક એક બાજુ લીધી હોય એ મારો જવાબ તો આ આપણો ડાઇસનો લાસ્ટ ક્વેશ્ચન હતો આવા ક્વેશ્ચન પણ આવશે એક્ઝામમાં પીએસઆઈ કોન્સ્ટેબલ જેવી એક્ઝામમાં તમને ડાઇસના પ્રશ્નો વધારે જોવા મળતા હોય છે ચાલો હવે આપણે કરીએ નેક્સ્ટ ચેપ્ટર ઓકે તો નેક્સ્ટ ચેપ્ટર છે આપણું ઓડર એન્ડ રેન્કિંગ બહુ સરસ મજાનું પ્રકરણ છે ઓર્ડર રેન્કિંગ એમ તો જોવા જઈએ આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ બેન્કની એક્ઝામની વાત કરીએ પછી આપણે એસએસસી જેવી એક્ઝામની વાત કરીએ તો ઓર્ડર અને રેન્કિંગમાં ઘણા બધા પ્રકારના પ્રશ્નો બને છે પણ હું વાત કરું પર્ટિક્યુલર ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની જીપીએસસીની જી ત્રિપલ એસ બીની એ સિવાય બીજી કોઈ એક્ઝામ પોલીસ ડિપાર્ટમેન્ટની તો એમાં આપણે ઓર્ડર અને રેન્કિંગના માત્ર બેથી ત્રણ પ્રકારના પ્રશ્નો જોવા મળ્યા છે અત્યાર સુધીમાં તો આપણે ઓર્ડર અને રેન્કિંગને આટલું જ રાખશું મીન્સ આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ કે જે વસ્તુ પૂછાતી જ નથી એ કરવાથી શું મતલબ એમાં આપણે સમય બગાડવાથી શું મતલબ તો અહીંયા જે ટાઈપના પ્રશ્નો પૂછાય છે બેથી ત્રણ ટાઈપના પ્રશ્નો છે એ ટાઈપના પ્રશ્નો મેં અહીંયા કવર કરેલા છે

કોઈ એક વ્યક્તિના બે બાજુથી ક્રમ આપેલા હશે અને એ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિ હશે એ પૂછ્યું હશે જે તમને બે બાજુથી ક્રમ આપેલા છે ને એમાં આવું લખેલું હોઈ શકે કે ભાઈ આગળથી ક્રમ પાછળથી ક્રમ અથવા ઉપરથી ક્રમ નીચેથી ક્રમ અથવા ડાબી બાજુથી ક્રમ જમણી બાજુથી ક્રમ તો આવા શબ્દો છે એ ચેન્જ કર્યા કરે પણ એ બધાનો મતલબ સેમ જ છે ઇન શોર્ટ તમને બે બાજુથી ક્રમ આપેલા હશે તો આની ઉપરથી આપણે એક ફોર્મ્યુલા બનાવીએ બે બાજુથી ક્રમ આપેલા છે કોઈ એક વ્યક્તિના જે લાઇનમાં ઊભો છે તો એ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિ છે ટોટલ કેટલા છે આપણે ફાઇન કરવા છે તો આપણે એક ફોર્મ્યુલા લખીએ ટોટલ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ પ્લસ રાઈટ માઇનસ વન મીન્સ કુલ કેટલા વ્યક્તિ છે એ એ વ્યક્તિનો ડાબી બાજુથી ક્રમ એ વ્યક્તિનો જમણી બાજુથી ક્રમ માઇનસ એક હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કહી શકાય સાહેબ અહીંયા ડાબી જમણી બાજુથી તો ક્રમ આપેલો જ નથી પણ મેં તમને કીધું ને એનાથી કોઈ ફરક ના પડે એનાથી કોઈ ફરક નહીં પડે ડાબી બાજુને આગળથી ક્રમ કહી દો જમણી બાજુને પાછળથી કહી દો ડાબી બાજુને ઉપરથી કહી દો જમણી બાજુને નીચેથી કહી દો તમારે આ નાનું એવું ફોર્મ્યુલા યાદ રાખવાનું છે શોર્ટ ફોર્મમાં ફોર્મ્યુલા પણ તમે આવી રીતના નહીં લખતા કે ભાઈ કુલ વ્યક્તિ બરાબર ડાબી બાજુથી ક્રમ નહીં લખવામાં શું કરવા સમય બગાડવો ચાલો ડાબી બાજુથી ક્રમ આપ્યો હશે આગળથી આપ્યો છે ચૌદમો એને આપણે ડાબી બાજુથી લઈ લઈએ પ્લસ પાછળથી કયો આપ્યો એકતાલીસમો એટલે જમણી બાજુથી એકતાલીસમો માઈનસ એક હવે આને તમે ગમે તે રીતના સોલ્વ કરો પહેલાં ચૌદ પ્લસ એકતાલીસ કરવા છે પછી માઇનસ એક કરવા છે કાંઈ વાંધો નહીં પહેલાં એકતાલીસમાંથી એક બાદ કરી દો એ વધારે સારું લાગશે જુઓ એકતાલીસમાંથી એક બાદ કરો ચાલીસ તો ચૌદ પ્લસ ચાલીસ આવી ગયા કરો સરવાળો ચાલીસ પચાસ ચોપન તો ચોપન મારો આન્સર આવશે ઓપ્શન

ઘણી વખત આવું પણ આપી દેશે કોન્સ્ટેબલ જેવી એક્ઝામમાં આવા પ્રશ્નો બહુ જ પૂછાય છે કે તમને બંને બાજુથી સરખો ક્રમ આપ્યો હશે ચલો આગળ વધીએ એક પચાસ વ્યક્તિઓની લાઇન છે મીન્સ એક લાઇનમાં કુલ પચાસ વ્યક્તિ છે એ લાઈનમાં હિનાનો ક્રમ આગળથી સત્યાવીસમાં હોય તો પાછળથી શોધો જો અહીંયા કુલ આપી દીધા એક બાજુથી ક્રમ આપી દીધો અને બીજી બાજુથી ક્રમ પૂછી લીધો સેમ ફોર્મ્યુલા યુઝ કરશું ટી ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ પચાસ માઇનસ સત્યાવીસ માઇનસ એક છવી એટલે પ્લસ છવી આવે ને એ આ બાજુ આવશે તો માઇનસ તો પચાસ માંથી છવ્વીસ બાદ કરો તો તમારો જવાબ આવશે ચોવીસ તો જમણી બાજુથી એનો ક્રમ હશે ચોવીસ મો અથવા તો પાછળથી એનો ક્રમ હશે હિનાનો ચોવીસમાં તો આ ત્રણે ત્રણ પ્રશ્નો છે એક જ ટાઈપના હતા પણ એને પૂછવાની રીત છે એ અલગ અલગ હતી આમાં તમને એક બાજુથી ક્રમ પૂછો અને આગળના બંને પ્રશ્નોમાં તમને કુલ વ્યક્તિઓ પૂછ્યા હતા ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર સાડત્રીસ સરસ મજાનો ક્વેશ્ચન છે આવા ક્વેશ્ચન પૂછાઈ શકે એક્ઝામમાં અને પૂછાઈ પૂછાય પણ છે શું કીધું એક છોકરાઓની લાઇન છે એમાં રમેશ જમણી બાજુથી ચોથો છે અને સુરેશ ડાબી બાજુથી બીજો છે જ્યારે તેઓ અરસપરસ પોતાના સ્થાનની અડલા બદલી કરે તો રમેશ જમણી બાજુથી નવમો આવે છે તો તે લાઇનમાં કુલ કેટલા છોકરાઓ હશે જ્યારે પણ આ ટાઈપનો તમે પ્રશ્ન જુઓ કે એમાં અડલા બદલી કરવાની હોયના સ્થાનની ત્યારે તમારે કોઈ વસ્તુ કરવાની જ નથી કોઈ ફિગર ના ડ્રો કરો ડાયરેક કરો પ્રશ્ન કઈ રીતે તમે એકદમ લાસ્ટમાં આવી જાઓ લાસ્ટમાં આપણે શું કીધું છે કે રમેશનો જમણી બાજુથી ક્રમ નવમાં છે તો આપણે કુલ ફાઇન કરવાનું છે કુલ કેટલા છોકરાઓ છે તો સીધું આ ફોર્મ્યુલા મૂકી દો ટી ઇજ ઇક્વલ ટુ એલ પ્લસ આર માઇનસ વન કુલ ફાઇન કરવાનું છે તમને લાસ્ટમાં આ ક્રમ આપ્યો છે રાઈટ સાઈડથી જમણી બાજુથી તો આર બરાબર નવ મૂકી દો આ માઇનસ એક તો એલ બરાબર કેટલા એલ બરાબર કેટલા તો તમે જો તમને ઉપર છે ને ડાબી બાજુથી કોઈક ક્રમ આપ્યો હશે રમેશ સુરેશ એ ના જોવો કોઈ નામ તો જોવો જ નહીં તમે ખાલી બાજુઓ જોવો જમણી બાજુથી નહીં ડાબી બાજુથી કોઈનો ક્રમ આપ્યો જ હશે જો ડાબી બાજુથી ક્રમ બીજો છે જેનો હોય એનો ડાબી બાજુથી છે તો એ લખી લ્યો બે આન્સર આવી ગયો નવ ને બે અગિયાર અગિયાર માંથી એક જાય તો દસ દસ મારો આન્સર આવશે ઓપ્શન એ ક્લિયર મીન્સ જે છેલ્લે આપ્યો હોય છેલ્લે જમણી બાજુથી ક્રમ આપ્યો છે તો ઉપરથી ડાબી બાજુથી જોશું છેલ્લે અહીંયા ડાબી બાજુથી કોઈ ક્રમ આપ્યો હોય તો ઉપરથી જમણી બાજુવાળો જોવાનો સિમ્પલ આગળ વધીએ ક્વેશ્ચન નંબર આડત્રીસ એક લાઈનમાં ચંગુનો ક્રમ જમણી બાજુથી સાતમો અને મંગુનો ક્રમ ડાબી બાજુથી આઠમો છે જો બંને પોતાના સ્થાનની અટલા બદલી કરે તો ચંગુનો ક્રમ જમણી બાજુથી દસમો આવે છે તો મંગુનો ક્રમ ડાબી બાજુથી શોધો અહીંયા આપણે જો કુલ નથી પૂછા કુલ પૂછે તો જ પહેલું કરજો અહીંયા આપણે ડાબી બાજુથી ક્રમ પૂછી લીધો અને જમણી બાજુથી ક્રમ એનો આપવો હશે તો આ ક્વેશ્ચનમાં તમારી પાસે બીજું કોઈ ટ્રીક નથી અહીંયા તમારે ફિગર ડ્રો કરવી જ પડશે ફિગર ડ્રો કરશો તો જ આઈડિયા આવશે ચાલો કરીએ આ એક લાઈન છે ચંગુ જમણી બાજુથી સાતમો તો જમણી બાજુથી અહીંથી સાતમો છે કોણ ચંગુ ચાલો અને મંગુ છે એ ડાબી બાજુથી આઠમો છે તો અહીંયા એમ કરીને કહી દઉં આઠ હવે બેના સ્થાન છે ને એ બદલે છે અરસ પરસ એકબીજા સાથે તો સી છે ત્યાં એમ આવી જશે ચંગુની જગ્યાએ મંગુ અને મંગુની જગ્યાએ ચંગુ અહીંયા આઠ અને સાત જ રહેશે તો હવે જો થાય છે શું કે ભાઈ ક્રમ તો એ જ રહેશે પણ બંનેના સ્થાન બદલી ગયા હવે સ્થાન બદલેલા પછી શું કીધું કે ભાઈ ચંગુ છે એ ક્રમ એનો જમણી બાજુથી દસમો થઈ ગયો અહીંયા આવી ગયો એનો ડાબી બાજુથી આઠમો છે અને જમણી બાજુથી એનો ક્રમ કેટલામો છે દસમો છે તો તમને કુલ મળી જશે ને કેમ કે તમને આનો બંને બાજુથી ક્રમ મળી ગયો ડાબી બાજુથી બાજુથી જમણી તો કુલ કેટલા હશે બાજુ દસ માઇનસ એક તમને આનો જમણી બાજુથી ક્રમ આપ્યો છે તો ડાબી બાજુથી મળી જાય ને ટોટલ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ પ્લસ રાઈટ માઇનસ વન કુલ કેટલા થઈ ગયા સત્તર ડાબી બાજુથી ક્રમ આપણે ફાઇન કરવાનો છે જમણી બાજુથી સાતમાં આપો માઇનસ એક તો સાતમાંથી એક જાય તો છ આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે સત્તરમાંથી છ બાદ કરો એટલે અગિયાર તો જવાબ આવ્યો આપણો અગિયાર પણ આ ક્વેશ્ચન તમે ફિગર બનાવવા વગર કરી શકતા હો તો એ જ કરો અને કંઈ બનાવવાની જરૂર નથી તમારે આ ફોર્મ્યુલા અહીંયા બે વખત મૂકવું પડશે જે આપણે અત્યાર સુધી એક વખત મૂકતા હતા પણ એ આપણે બે વખત મૂકવું પડશે ક્લિયર કેમ કે આપણે પહેલા કુલ ફાઇન કર્યા અને પછી આપણે જે બીજો વ્યક્તિ છે એનો એક સાઇડ ક્રોમ ક્રમ ફાઇન કરવાનો છે એટલે આપણે આ જ ફોર્મ્યુલા બે વખત મૂકવું પડશે તો ઓર્ડર અને રેન્કિંગમાં જો કોઈ ક્વેશ્ચન પૂછાશે તો એ ક્વેશ્ચન આનાથી સોલ્વ થઈ જશે તમારે ખાલી યાદ રાખવાનું છે આ એક ટી ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ આર માઇનસ વન બસ માત્ર આ એક જ ટાઈપના પ્રશ્નો બને છે મતલબ એના એમાં જ આપણે બે થી ત્રણ ટાઈપ બનાવી દીધા પણ વસ્તુ તો આ જ છે ઓકે તો અહીંયા આપણું આ ચેપ્ટર પણ પૂરું થાય છે સો આપણું નેક્સ્ટ ચેપ્ટર છે લોહીના સંબંધો પ્રકરણ નંબર છ બ્લડ રિલેશન બધા આ ચેપ્ટરથી બહુ ડરે ખબર નથી પડતી શું કરવા ડરે છે બે ટાઈપના મેઇન પ્રશ્નો પૂછાય આમાં એક ઇન્ટ્રોડક્શનવાળા પ્રશ્નો કે જેમાં એક વ્યક્તિ બીજા કોઈનું ઇન્ટ્રોડક્શન આપતો હોય અને બીજા પઝલ ટાઈપ કે જેમાં તમને ચારથી પાંચ લાઈન આપેલી હોય તમારે એનો ડાયાગ્રામ બનાવવાનો જેને આપણે ફેમિલી ટ્રી કહીએ અને પછી આન્સર આપવાનો જો તમને ફેમિલી ટ્રી બનાવતા આવડે છે તો આ ચેપ્ટર બહુ જ ઇઝી છે જો તમને ફેમિલી ટ્રી જ બનાવતા નથી આવડતું તો તમને આમાં તકલીફ પડશે ઘણા બધા સ્ટુડન્ટ શું કરે કે ભાઈ ફેમિલી ટ્રી બનાવવા વગર ક્વેશ્ચન સોલ્વ કરવાની કોશિશ કરે છે એના લીધે તમારો ક્વેશ્ચન ખોટો પડી શકે બ્લડ રિલેશન ચેપ્ટર પૂછાય એટલે તમારે ફેમિલી ટ્રી બનાવવું જ પડે એ કે ફેમિલી ટ્રી બનાવશો તો વસ્તુઓ ઇઝી લાગશે તમને ફેમિલી ટ્રી બનાવતા પણ આવડવું જોઈએ અને ફેમિલી ટ્રીને જોતા પણ આવડવું જોઈએ ચાલો આપણે ક્વેશ્ચન કરીએ ક્વેશ્ચનથી તમને વધારે આઈડિયા આવશે કે કઈ રીતે ફેમિલી ટ્રી બનાવાય કઈ રીતે ફેમિલી ટ્રી જોવાય અને મેઇન વસ્તુ કે જે આમાં લાસ્ટમાં જે ક્વેશ્ચન પૂછ્યો છે ને ઘણાને એ જ નથી સમજાતો બધું આવડે છે ફેમિલી ટ્રી બનાવી દઈએ છીએ બધું કરી દઈએ છીએ પણ છેલ્લે જે પ્રશ્ન પૂછ્યો એને જ સમજતા નથી આવડતો તો તમારા બધા કન્ફ્યુઝન પૂરા થઈ જશે હમણાં કમ્પલીટ થઈ જશે હવે હવે પછી તમારો આ ચેપ્ટરનો ક્વેશ્ચન ખોટો નહીં પડે ચાલો કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર ઓગણચાલીસ બ્લડ રિલેશનનો પહેલો ક્વેશ્ચન લોહીના સંબંધનો પહેલો ક્વેશ્ચન શું કીધું છે રવિ એ અમનના પિતાની બહેનનો દીકરો છે સાહિલ એ દિવ્યાનો દીકરો છે કે જે ગૌરવની માતા અને અમનની દાદીમાં છે અશોક રવિના નાના છે દિવ્યા અશોકની પત્ની છે તો રવિ દિવ્યા સાથે કયા સંબંધથી જોડાયેલો હશે પઝલ ટાઈપ પ્રશ્ન કહેવાય અહીંયા કોઈ કોઈનું ઇન્ટ્રોડક્શન આપતા નથી પઝલ ટાઈપના પ્રશ્નમાં મેં તમને કીધું તેમ કે આપણે એક ફેમિલી ટ્રી બનાવશું ફેમિલી ટ્રી બનાવવામાં તમારે એક એક લાઈન વાંચવાની એનું ડાયાગ્રામ બનાવવાનો સેકન્ડ લાઇન એનો ડાયાગ્રામ બધા ડાયાગ્રામને કનેક્ટ કરતા જવાના ચાલો આપણે આનો ડાયાગ્રામ બનાવીએ આ ક્વેશ્ચનનું કમ્પ્લીટ ફેમિલી ટ્રી બનાવીએ પછી એને હું તમને જોતા શીખવીશ

નથી ખબર મને અમનના પિતા કોણ છે મને નથી ખબર પણ મને એટલી ખબર છે કે અમનના પિતા જે કોઈ પણ હોય એ પુરુષ જ હશે કે પિતા સ્ત્રી ના હોય તો એ અમનના પિતા છે એની બહેન છે એક એની બહેન કોણ છે મને નથી ખબર પણ મને આટલી ખબર છે કે એની બહેન જે કોઈ પણ હશે એ સ્ત્રી હશે અમનના પિતાની બહેન એનો દીકરો છે એનો દીકરો છે કોણ રવિ તો આનો દીકરો છે અમનના પિતાની બહેનનો દીકરો છે તેનો દીકરો એની નીચે આવશે અને દીકરો છે એટલે બોક્સ અને કોણ છે રવિ તેનું નામ હું લખી દઉં અહીંયા રવિ આગળ વધીએ સાહિલ એ દિવ્યાનો દીકરો છે સાહિલ કોનો દીકરો છે દિવ્યાનો જો એ મારી પાસે હવે હવે હું હવે હું જેટલા પણ ડાયાગ્રામ બનાવીશ ને એ મારા આના રેફરન્સમાં બનાવીશ મારી પાસે અમન છે મારી પાસે રવિ છે મારી પાસે અમનના પિતા છે રવિની માતા છે સાહિલ નથી દિવ્યા નથી એ કાંઈ નથી તો આને આપણે પાછળ રાખશું પેન્ડિંગ રાખશું ઓકે જ્યારે મારી પાસે કંઈક સાહિલની ઇન્ફોર્મેશન હશે દિવ્યાની ઇન્ફોર્મેશન હશે ત્યારે હું બનાવીશ સાહિલે દિવ્યાનો દીકરો છે ઓકે કે જે કે જે હોય ને કે જે તો હંમેશા પાછળવાળાની વાત થતી હશે કે જે ગૌરવની માતા છે મીન્સ કોણ ગૌરવની માતા છે દિવ્યા દિવ્યા ગૌરવની માતા અને અમનની દાદીમાં છે હવે બનશે કેમ કે આપણી પાસે અમન ઓલરેડી અહીંયા છે અને અમનની કંઈક ઇન્ફોર્મેશન આપી છે તો હવે આપણે આને કંઈક સેટ કરીએ દિવ્યા છે દિવ્યા એ ગૌરવની માતા અને અમનની દાદીમાં છે અમનની દાદીમાં આપણે બનાવી શકીએ દાદીમાં એટલે

સાહિલ છે એ દિવ્યાનો દીકરો છે હવે જો એક કન્ફ્યુઝન થશે તમને કે સાહેબ સાહિલ આપણે અહીંયા બનાવ્યો હોત તો સાહિલ દિવ્યાનો દીકરો છે કે જે ગૌરવની માતા છે મતલબ ગૌરવ અને સાહિલ કેવા થયા ભાઈ થયા ગૌરવ અને સાહિલ કેવા થયા ભાઈ થયા સાહિલ દિવ્યાનો દીકરો છે દિવ્યાનો દીકરો નીચે આવશે ગૌરવની માતા છે એમ દિવ્યા ગૌરવની માતા છે તો સાહિલ અને ગૌરવ કેવા થયા એકબીજાના ભાઈ થયા દિવ્યા અમનની દાદીમાં છે ઈ રાઈટ પણ હવે અમન ગૌરવનો જ પુત્ર હોય એવું જરૂરી છે નહીં અમન સાહિલનો પણ પુત્ર હોઈ શકે તો એક જ મિનિટ આપણે એક કામ કરીએ અહીંયા ગૌરવ હટાવી દઈએ ઓકે હું શું કરીશ હું અહીંયા એક પુરુષ બનાવેલો હતો આ એની બહેન હતી અમનના પિતા હતા તો એની બાજુમાં છે ને હજી હું એક પુરુષ બનાવી દઈશ

માતાના પિતા તો જો રવિની આ માતા છે એની માતા દિવ્યા છે અને એના પિતા છે ને એ કોણ છે કોણ છે અશોક તો અશોક હશે દિવ્યાનો પતિ હશે સિમ્પલ મને ખબર પડી ગઈ તો અશોક છે દિવ્યાનો પતિ છે જ્યારે આપણે પતિ પત્ની બનાવવા હોય ને ત્યારે તમારે આ રીતે બંને સાઈડ એરો કરવાનો બંને સાઈડ એ સૂચવે છે કે બંને કપલ છે ઓકે ચાલો આ ડાયાગ્રામ આપણો કમ્પ્લીટ દિવ્યા અશોકની પત્ની છે ખબર પડી જ ગઈ હતી તો પણ એને આપી દીધું આપણે તો રવિ દિવ્યા સાથે કયા સંબંધથી જોડાયેલ છે રવિ દિવ્યા સાથે કયા સંબંધથી જોડાયેલ છે સાહેબ આપણે આ તો ખબર જ ના પડી કોણ સાહિલ છીએ કોણ ગૌરવ છે કોઈ વાંધો નહીં આપણે એનું કામ પણ નથી હું અહીંયા લખી દઉં કે ભાઈ આ સાહિલ હશે અથવા ગૌરવ હશે અથવા આ ગૌરવ હશે અને સાહિલ હશે મીન્સ આ સાહિલ અને ગૌરવ હશે અહીંયા તો કોણ છે એ જ મને નથી ખબર ઓકે તો આવું થઈ શકે આવું થઈ શકે ઓકે એનું એમાં તમારે કાંઈ ટેન્શન નથી લેવાનું હવે ડાયરેક્ટ ક્વેશ્ચન શું પૂછો છે એની ઉપર જઈએ આપણે રવિ દિવ્યા સાથે કયા સંબંધથી જોડાયેલો છે આ રવિ છે રવિ એ દિવ્યાનો શું થાય તો જુઓ દિવ્યા છે ને ત્રણ બે પુત્રો અને એક પુત્રી હતી દિવ્યાને બે પુત્ર અને એક પુત્રી હતી તો રવિ છે ને એ દિવ્યાની પુત્રીનો પુત્ર છે પુત્રીનો પુત્ર તો શું થશે પૌત્ર થાશે અને પુત્રીના પુત્ર માટે બીજો એક શબ્દ છે જેને આપણે દોહિત્ર કહીએ તો પૌત્ર ના હોય તો દોહિત્ર પણ મારો આન્સર આવશે પણ અહીંયા મારો જવાબ આવશે પૌત્ર હવે અહીંયા બધા કન્ફ્યુઝ શું થશે ખબર અહીંયા શું પૂછ્યું રવિ દિવ્યા સાથે કયા સંબંધથી જોડાયેલ છે તો બધા છે ને આન્સર આપશે કે ભાઈ નાનીમાં એ દિવ્યા દિવ્યા રવિ સાથે કયા સંબંધથી જોડાયેલ છે ને એનો આન્સર આપી દેશે પણ એવું નહીં આગળ આગળ રવિ છે પાછળ દિવ્યા છે રવિ દિવ્યા સાથે કયા સંબંધથી જોડાયેલ છે મીન્સ રવિનો સંબંધ પૂછ્યો છે કોની સાથે દિવ્યા સાથે દિવ્યાનો સંબંધ રવિ સાથે નથી પૂછ્યો તો અહીંયા કન્ફ્યુઝ નહીં થતા ઓકે એક વખત ફટાફટ હું ક્વેશ્ચન રિપીટ કરી દઉં છું જેને પણ કન્ફ્યુઝન હોય એ અહીંયા ફરીથી જુઓ શું કીધું હતું રવિ એ અમનના પિતાની બહેનનો દીકરો છે રવિ ઓકે રવિ કોનો દીકરો છે અમનના પિતાની બહેનનો દીકરો છે પછી સાહિલે દિવ્યાનો દીકરો છે સાહિલ દિવ્યાનો દીકરો છે ત્યાં ક્યાં આવશે કે જે ગૌરવની માતા છે ગૌરવની માતા છે મીન્સ સાહિલ અને ગૌરવ ભાઈ થઈ ગયા અને અમનની દાદીમાં છે અમનની દાદીમાં થઈ ગઈ દિવ્યા અશોક રવિના નાના છે અશોક રવિના નાના હોય તો અશોક છે દિવ્યાનો પતિ થઈ ગયો ઓકે તો રવિ દિવ્યા સાથે કયા સંબંધી જોડાયેલ છે તો રવિ દિવ્યાની પુત્રીનો પુત્ર છે એટલા માટે આપણે કહીએ ને પૌત્ર બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો આગળ વધીએ એક હજુ પઝલ ટાઈપ ક્વેશ્ચન કરીએ જેથી તમને વધારે આઈડિયા આવે શું કીધું છે ડી અને ઈ બંને બહેનો છે ડી અને ઈ બંને બહેનો છે ડી ઈ ની બહેન છે ઈ ડી ની બહેન છે તેને હું કઈ રીતે બનાવું ડી બહેન છે કોની ઈ ની બંને એકબીજાની બહેન છે ડન ક્યુ એ પી નો પતિ છે મારી પાસે ક્યુ અને પી ની કોઈ ઇન્ફોર્મેશન અહીંયા નથી અને થોડીક વાર પેન્ડિંગ રાખું અન્ડરલાઈન કરી લીધી એટલે મને ખ્યાલ આવે કે એનો ડાયાગ્રામ મારે ડ્રો કરવાનો બાકી છે એફ એ ડી નો એકમાત્ર ભાઈ છે

જ્યારે આગળના ક્વેશ્ચનમાં જોશું હતું ડી અને ઈ બંને બહેનો છે મીન્સ બંને ફિમેલ છે જ્યારે અહીંયા પી છે એ ફિમેલ હશે ક્યુની બહેન હશે પણ ક્યુ ફિમેલ પણ હોઈ શકે મેલ પણ હોઈ શકે ઓકે તો ચાલો ડાયાગ્રામ કરીએ આપણે પી ક્યુની બહેન છે પી બહેન છે ક્યુની ક્યુ એ સીનો ભાઈ છે જો ક્યુ ભાઈ છે ભાઈ એટલે બોક્સ કોનો સીનો તો સી પણ એની બાજુમાં આ ત્રણે ત્રણ સિબલિંગ્સ થઈ ગયા પી ક્યુ અને સી સી પુત્ર છે નો પુત્ર છે કોનો ડી નો જો સીડી નો પુત્ર હોય તો ક્યુ પણ હોય સીએ ડી નો પુત્ર છે તો પી નો ડી સાથેનો સંબંધ શોધો ઇઝી ક્વેશ્ચન હતો પી નો ડી સાથે પી છે પી જો અહીંયા મને પૂછ્યું છે પી નો ડી સાથેનો સંબંધ મીન્સ પીડી ની શું થાય તો ડી ની પુત્રી થાય કન્ફ્યુઝ થશે ડીનો પી સાથે જોશે તો ડીનો પી સાથે જો તમને પૂછવું હોય ને તો તમે આન્સર ના આપી શકો કેમ કેમ કે બે પોસિબિલિટી છે ડી છે ડી એ પીની માતા પણ થઈ શકે અને પિતા પણ થઈ શકે એટલા માટે જો ઓપ્શન આપ્યો છે ડી માતા અથવા પિતા મોટા ભાગના સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ આન્સર ટીક કરશે પણ આપણે આપણે એ ગલીમાં જવાનું જ નહોતું આપણે વસ્તુ પૂછી જ નથી આ તમને કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે અહીંયા આપણે સિમ્પલ પીનો ડી સાથેનો સંબંધ પૂછો તો એ આપણે એક્ઝેક્ટ કહી શકીએ કે ભાઈ પી છે એ ડીની પુત્રી છે તો આવી રીતના તમને કન્ફ્યુઝ કરશે એક્ઝામમાં એને પણ ખબર છે કે તમે શું મિસ્ટેક કરો તો આવી રીતના જ ઓપ્શનથી પણ કન્ફ્યુઝ કરશે હંમેશા યાદ રાખો પીનો ડી સાથેનો સંબંધ આવું લખ્યું હોય તેનો મતલબ કે પી ડીનું શું થાય એ કહેવાનું હોય સંબંધ આવું લખવું હોય તો ડી પી નું થાય પૂછવું હોત જો તમને આવું પૂછે તો આન્સર આવશે ઓકે ચલો આગળ વધીએ ઇન્ટ્રોડકશન વાળા ક્વેશન ટાઈપ નંબર બે બ્લડ રિલેશન નો એક પઝલ ટાઈપ પ્રશ્ન પૂછે જે આપણે કહી રહ્યા હમણાં એ અને એક આ ઇન્ટ્રોડક્શનવાળા પ્રશ્ન હવે જે ઇન્ટ્રોડક્શનવાળા પ્રશ્ન છે ને એમાં બહુ ઇન્ફોર્મેશન મોટી આપી હોય ને તો કદાચ તમારે ફેમિલી ટ્રી બનાવવું પડે કદાચ બાકી મોટાભાગના પ્રશ્નો તમે ફેમિલી ટ્રી બનાવવા વગર પણ સોલ્વ કરી શકો જસ્ટ તમારે વિચારવાનું છે કઈ રીતે જુઓ સંજય હરેશને કીધું સંજય બોલે છે હરેશને કીએ છીએ મીન્સ હરેશ સાંભળે છે સંજય બોલે છે સંજય શું બોલે છે તમારી બહેનનો

હરેશની બહેનનો પુત્રથી હરેશનો ભાણો થાય ને તો સંજય એના ભાણા વિશે વાત કરે છે શું કહે છે મારી પત્નીનો ભાઈ છે હવે જે હરેશનો ભાણો છે એ કોનો ભાઈ છે સંજયની પત્નીનો ભાઈ છે તો હરેશનો ભાણો છે એ સંજયનો શું થયો સાડો ના થયો છે ને થોડુંક કન્ફ્યુઝન આવશે તમને પણ થોડુંક વિચારો સંજય હરેશને કીધું કે તમારી બહેનનો પુત્ર એટલે હરેશનો ભાણો ઓકે તો સંજય એના ભાણા વિશે કીધું કે એ તમારો ભાણો છે ને એ મારો સાડો છે મારી બહેન મારી પત્નીનો ભાઈ છે મારી પત્નીનો ભાઈ છે તો હરેશ સંજયની પત્ની સાથે શું સંબંધિત હશે હરેશ છે હરેશ જો હરેશનો જે ભાણો હતો એ કોનો ભાઈ હતો સંજયની પત્નીનો તો જે સંજયની પત્ની હશે એ પણ હરેશની ભાણી ના થઈ તો સંજયની પત્ની છે એ ભાણી થઈ તો સંજયની પત્નીને હરેશ શું થાય મામા ના થયા તો હરેશ સંજયની પત્નીના મામા થાય આન્સર આવશે આપણો ડી ડાયાગ્રામ બનાવવાની જરૂરત નથી ખાલી તમારે વિચારવાનું છે થોડુંક એવું બંને વિશે મીન્સ બંને એક કોના વિશે બોલે છે એ વિચારો અને સંજય કોના વિશે કહે છે એ વિચારો સંજય એના શાળાનું કહે છે હરેશ એના ભાણાનું કહે છે એ બે કોમન વ્યક્તિ છે તો આવા પ્રશ્નોમાં કોઈ એક કોમન વ્યક્તિ વિશે જ વાત થતી હશે ડાયાગ્રામ બનાવો છે તો જુઓ આવી રીતે બનાવાય તમારી બહેનનો મીન્સ હરેશ

તો સંજયની પત્ની મીન્સ આનો હરે શું થશે તો મામા ના થયા ઓકે કેમ કે એની માતાના ભાઈ તો મામા થયા ડાયાગ્રામ બનાવો તો પણ ઠીક છે પણ ડાયાગ્રામની કાંઈ જરૂર નથી ઓકે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન એક ફોટાની સામે જોઈને મહેશ બોલ્યો શું બોલ્યો મહેશ હવે મહેશ જો એ કોઈને કહેતો નથી એક ફોટો હશે લાગેલો એ ફોટાને જોઈને કહે છે ઓકે શું કીધું મહેશે આની માં કોની માં એ ફોટામાં જે હશે એની માં ઓકે મારા પિતાના દીકરાની પત્ની છે એની વિશેની વાત કરે છે કોણ છે છે એની મા કોણ છે તો મારા પિતાના મારા પિતાના મીન્સ કોના મહેશના મહેશ બોલે છે ને મહેશ બોલે છે ને તો મહેશના પિતાની દીકરી મહેશના પિતાનો દીકરો તો જો મહેશના પિતાનો દીકરો એ મહેશ પોતે પણ હોઈ શકે અથવા તો મહેશનો કોઈ ભાઈ પણ હોઈ શકે પણ જો તમે આગળ એક સેન્ટેન્સ વાંચો મારે તો નથી કોઈ ભાઈ નથી કોઈ બહેન મહેશ એકલો જ છે બરાબર એને કોઈ ભાઈ બહેન નથી તો હવે મહેશ આવું કહેતો હોય કે ભાઈ મારા પિતાનો દીકરો તો એ મહેશ એના વિશે જ બોલે છે ને કેમ કે એને કોઈ ભાઈ બહેન તો છે જ નહીં ઓકે તો મહેશના પિતાનો દીકરો એટલે મહેશ પોતે મારા પિતાનો દીકરો એટલે મહેશ પોતે એની પત્ની છે એની પત્ની છે ઓકે કોણ પેલા ફોટાવાળાની માં તો જે ફોટામાં છે ને ફોટામાં જે વ્યક્તિ એની મમ્મી છે ને એની મમ્મી એ મહેશની પત્ની છે તો મહેશ મહેશ કોણ હશે મહેશ કોણ હશે એનો બાપ હશે ફોટાવાળામાં જે હશે એનો બાપ હશે પિતા હશે ફોટામાં જે કોઈ પણ હોય છોકરો હોય છોકરી હોય પણ એનો પિતા હશે મહેશ ઓકે તો આપણે શું કીધું તો મહેશ કોના ફોટાને જોઈ રહ્યો હશે મતલબ મહેશ એના સુપુત્ર અથવા સુપુત્રીના ફોટાને જોતો હશે એ પુત્ર છે કે પુત્રી મને નથી ખબર પણ અહીંયા મને એવો જ ઓપ્શન મળી ગયો તેના પુત્રી અથવા તો પુત્ર ક્લિયર તો આવી રીતના તમારે પ્રશ્નો સોલ્વ કરવાના હોય ઇન્ટ્રોડક્શન વાળા જસ્ટ તમારે થોડુંક ઇમેજિન કરવાનું ઇમેજિન ન થઈ શકતું હોય તો ડાયાગ્રામ બનાવો ઓકે ડાયાગ્રામ કઈ રીતે એ પણ કહી આની મારા પિતાના દીકરાની પત્ની છે મહેશ છે એના પિતા નો દીકરો એટલે મહેશ એની પત્ની છે કોણ પેલો ફોટો છે એની માં તો મહેશ કોના ફોટા સામે જોતો હશે તો એના પુત્ર અથવા એની પુત્રીના આવી રીતના તમે ડાયાગ્રામ પણ ડ્રો કરી શકો છો પણ ડાયાગ્રામમાં ઘણાને આવા પ્રશ્નોમાં પ્રોબ્લેમ આવે છે તો બેટર છે કે તમે વિચારી લો એક બે લાઈન ખાલી તમારે ઇમેજિન કરવાની છે ઓકે આગળ વધીએ ઓકે તો નવું પ્રકરણ પ્રકરણ નંબર સાત પ્રકરણનું નામ છે કેલેન્ડર મને ખબર છે કે તમે છે ને વિડીયો શરૂ કર્યો હશે ને ત્યારની તમે રાહ જોતા હશો કે ક્યારેક કેલેન્ડર આવે ક્યારેક કેલેન્ડર આવે હે ને પણ હવે તમારું બધાનું ફેવરિટ પ્રકરણ આવી ગયું છે કેલેન્ડર કેલેન્ડરમાં છે ને જેટલો અઘરો પ્રશ્ન બનાવો હોય ને આટલો બની શકશે ઓકે સો નેક્સ્ટ ચેપ્ટર આપણું પ્રકરણ નંબર સાત જેનું નામ છે કેલેન્ડર મને ખબર છે તમે બધા વિડીયો શરૂ થયો હશે ને ત્યારની આ ચેપ્ટરની રાહ જોતા હશો કે ભાઈ ક્યારે કેલેન્ડર આવે બધાને બહુ ગમે આ ચેપ્ટર ઓકે અને ગમવું પણ જોઈએ કેમ કેલેન્ડર એવું પ્રકરણ છે કે એમાં જેટલો અઘરો પ્રશ્નો પૂછવો હશે ને એટલો પૂછી શકશે આ એવું ચેપ્ટર છે કે જેમાંથી અઘરામાં અઘરો પ્રશ્ન એ લોકો બનાવી શકશે ઓકે તો ચાલો આપણે સમજીએ મેં અહીંયા થોડાક આઈએમપી ટાઈપના પ્રશ્નો રાખેલા છે જે તમને એક્ઝામમાં કામ લાગશે ક્વેશ્ચન નંબર ચુમાલીસ કેલેન્ડરનો ફર્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયા વર્ષમાં ત્રણસો ને છાસઠ દિવસ હશે હવે બધા છે ને ક્વેશ્ચનને જોઈને એમ થયું હશે કે ભાઈ આવું તો કંઈ ભણ્યા જ નથી પણ તમે આવું ભણ્યા છો કયા વર્ષમાં ત્રણસો છાસઠ દિવસ હશે ત્રણસો છાસઠ દિવસ કયા વર્ષમાં હોય લીપ વર્ષમાં ના હોય મતલબ એ તમને એવું પૂછે છે કે કયો લીપ વરસ માં સાહેબ ત્રણસો ને છાસઠ દિવસ હોય વર્ષ બે પ્રકારના હોય સામાન્ય વર્ષ અને લીપ વર્ષ થોડુંક આપણે એના વિશે માહિતી આપી દઈએ સામાન્ય અને લીપ હવે ખબર કેમ પડે વરસ લીપ છે કે સામાન્ય તો જોવો જે વરસના પાછળના બે પાછળના બે કેની વડે અંકના જોઈએ વડે જોઈએ તો એ વર્ષ લીપ વરસ હશે અને જો પાછળ બે શૂન્ય હોય પાછળ બે શૂન્ય હોય તો એ વરસ ચારસો વડે ભગાવવું જોઈએ તો એ લીપ હશે આ કેવું વરસની વાત કરું છું પાછળ બે શૂન્ય હોય એવા વર્ષની જો પાછળ બે શૂન્ય ના હોય તો એના પાછળના બે અંક ચાર વડે ભગાવવા જોઈએ અને જો કોઈ વર્ષથી પાછળ બે શૂન્ય છે તો એ આખા વર્ષને ચારસો વડે ભાગવાનું જો ભગાય તો લીપ અને ન ભગાય તો સામાન્ય ઓકે તો અહીંયા જે આવતા હશે લીપ અને જો આવું ન થાય તો એ સામાન્ય ચાલો આપણે ચેક કરીએ ઇઠોતેરસો પાછળ બે શૂન્ય છે તો આને આપણે ચારસો વડે ભાગશું ઇઠોતેરસો ચારસો વડે ભગાય ચેક કરી લઈએ ભગાય એટલે નિશેષ ભગાવવું જોઈએ બરાબર એ એનો મતલબ નિશેષ ભગાવવું જોઈએ જીરો 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 કેન્સલ ઇઠોતેર ભાગ્યા ચાર કરો ઇઠોતેર એટલે નથી ભગાતું એટલે આ લીપ નથી આપણે લીપ વરસ ફાઇન કરવાનું છે ઓપ્શન બી બાવીસ જીરો બે છેલ્લા બે અંક જીરો બે છે જીરો બે છે એ ચાર વડે ભગાય ના ભગાય એટલે આ પણ લીપ નથી બાર ચુમોતેર છેલ્લા બે અંક ચુમોતેર છે ચુમોતેર ને ચાર વડે ભાગી શકીએ નહીં એટલે આ પણ લીપ નથી તો અમારો આન્સર છેલ્લા બે અંક ચોવીસ છે ચોવીસને ચાર વડે ભાગી શકીએ ચોવીસ ભાગ્યા ચાર કરો જવાબ આવશે આપણો છ તો આ છે લીપ વર્ષ આમાં ત્રણસો છાસઠ દિવસ હશે જ્યારે બાકીના બધા વર્ષમાં ત્રણસો પાસઠ દિવસ હોય કેમ કે સામાન્યમાં કેટલા હોય ત્રણસો પાસઠ દિવસ હોય અને લીપ વર્ષમાં ત્રણસો ને છાસઠ દિવસ હોય આ તમને ખબર હશે લીપ વર્ષમાં એક વધારાનો દિવસ હોય કયો ઓગણત્રીસ ફેબ્રુઆરી ચલો આગળ વધીએ ચારસો વર્ષમાં કુલ કેટલા લીપ વરસ હશે જો અહીંયા આવો પ્રશ્ન પૂછે ને કે ભાઈ ચારસો વર્ષમાં કુલ કેટલા લીપ વર્ષ હશે તો અહીંયા તમારે કેલેન્ડરની શરૂઆતના ચારસો વર્ષ ગણવાના માનવાના અહીંયા કેલેન્ડરની શરૂઆતના ચારસો વર્ષની વાત કરે છે મીન્સ એકથી ચારસો કેલેન્ડરની શરૂઆત અહીંથી થઈ હશે ને પેલા વરસથી આપણું કેલેન્ડર આજે આપણે અહીંયા આજે જે કંઈ પણ તારીખ હોય એ તારીખ છે એની શરૂઆત ક્યાંથી થઈ હશે અહીંથી થઈ હશે એક જાન્યુઆરી એક ત્યારે કયો વાર હશે

પ્રથમ દિવસે બુધવાર હોય તો તે જ વર્ષના અંતિમ દિવસે કયો વાર હશે આની માટે એક ટ્રીક યાદ રાખો વર્ષ બે પ્રકારના હોય મેં તમને કીધું તેમ એક વર્ષ હોય સામાન્ય અને બીજું વર્ષ હોય લીપ તો જો સામાન્ય વર્ષ હશે ને સામાન્ય વર્ષ એમાં પ્રથમ અને અંતિમ એ દિવસે સમાન વાર હોય પ્રથમ દિવસે જે વાર હશે એ જ વાર વર્ષના અંતિમ દિવસે હશે જયારે લીપ વર્ષમાં એવું ના હોય પ્રથમ દિવસે જે વાર હોય એના પછીનો વાર અંતિમ દિવસે હોય તો અહીંયા આપણે જોવું પડશે કે આપણું વર્ષ છે બે હજાર વીસ એ કેવું છે સામાન્ય છે કે લીપ છે તો બે હજાર વીસ છે એ લીપ છે તો લીપમાં પહેલા દિવસે બુધવાર હોય તો છેલ્લા દિવસે કયો વાર હોય તો બુધવાર પછીનો એટલે બુધવાર પછી કયો આવે ગુરુવાર તો છેલ્લા દિવસે ગુરુવાર હશે તો અહીંયા મારો આન્સર આવશે ગુરુવાર ક્લિયર થાય છે તો યાદ રાખો આ આ યાદ રાખો ઓકે ચાલો આગળ વધીએ કયો વાર શતાબ્દીના પ્રથમ અને અંતિમ એમ બંને દિવસ પર આવી શકે બહુ મસ્ત ક્વેશ્ચન છે કયો વાર શતાબ્દીના પ્રથમ દિવસે પણ આવી શકે ને અંતિમ દિવસે પણ આવી શકે તેવો એક જ વાર છે સોમવાર સોમવાર છે ને શતાબ્દીના પ્રથમ દિવસે હોય અને અંતિમ દિવસે હોય બાકી કોઈ એવા વાર નથી કે જે પહેલાં પણ હોય અને છેલ્લો પણ હોય હવે આને આપણે યાદ રાખશું હું તમને હવે જે કાંઈ પણ લખાવું હોય તમારે યાદ રાખવાનું છે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો એમાંથી પ્રશ્ન આવશે શતાબ્દીનો પ્રથમ વાર કયો હોઈ શકે કયો ન હોઈ શકે શતાબ્દી નો અંતિમ દિવસ અંતિમ વાર કયો હોઈ શકે કયો ન હોઈ શકે તો પેલા આપણે વાત કરી લઈએ અંતિમ દિવસની અંતિમ દિવસ એમાં હોય શકે અને ન હોઈ શકે ચાલો હોય શકે અને ન હોઈ શકે તો કયા હોઈ શકે એક તો આપણે જોયું કે ભાઈ સોમવાર તો આવે છે તો જો સોમવાર આવશે પછી મંગળવાર ના આવે આ રીતે યાદ રાખજો પછી બુધવાર આવી શકે ગુરુવાર ના આવે પછી શુક્રવાર આવી શકે શનિવાર ના આવે પછી રવિવાર આવી શકે તો સોમ બુધ શુક્ર રવિ એ એવા વાર છે કે જે શતાબ્દીના અંતિમ દિવસ પર હોય શકે જ્યારે મંગળ ગુરુ અને શનિ એ કોઈ દિવસ શતાબ્દીના અંતિમ દિવસે ન હોય હવે આની ઉપરથી જ આપણે યાદ રાખશું પ્રથમ દિવસ શતાબ્દીનો પ્રથમ દિવસ હોય શકે અને હોઈ શકે તો અંતિમ દિવસ સોમવાર હોય તો પછીની પ્રથમ દિવસ હોય હોય સોમવાર પછીનો મંગળવાર મંગળવાર હોઈ શકે પછી બુધ પછીનો ગુરુ હોઈ શકે શુક્ર પછીનો શનિ હોઈ શકે રવિ પછીનો સોમ હોઈ શકે તો જુઓ પ્રથમ દિવસ એક તો સોમવાર હોઈ સકશે સોમવાર પછી સોમવાર પછી વાર એટલે મંગળવાર હોય શકે પછી બુધવાર પછી એટલે ગુરુવાર હોય શકે અને શુક્રવાર પછી એટલે શનિવાર હોય શકે તો આ ચારે ચાર પ્રથમ દિવસ હોય શકે ના ચાર સિવાયના ત્રણ કોણ બચ્યા એ ના હોય તો સોમ મંગળ આવી ગયું બુધવાર કોઈ દિવસ ના હોય પ્રથમ દિવસ પછી ગુરુ આવી ગયું શુક્રવાર કોઈ દિવસ ના હોય અને રવિવાર કોઈ દિવસ ના હોય આમાંથી તમને પ્રશ્ન પૂછાશે આ યાદ રાખવાનું છે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો મેં સાઈડમાં હટી જાઉં છું તો આપણે જો પ્રશ્ન શું પૂછ્યો તો કે ભાઈ પ્રથમ દિવસ અને અંતિમ દિવસ બંને આવી શકે તેવો એક જ વાર છે સોમવાર સોમવાર પ્રથમ દિવસ પણ હોઈ શકે અને સોરી પ્રથમ દિવસ પણ હોઈ શકે અને અંતિમ દિવસ પણ હોઈ શકે ક્લિયર ચાલો આગળ વધીએ જો આજે ગુરુવાર હોય તો આવતા રવિવાર પછીના ના દિવસ બાદ કયો વાર હશે ઇઠોતેર દિવસ બાદ તો જો એક સરસ મજાનો કોન્સેપ્ટ છે વધારાના દિવસ ઓલ્ડ ડેઝ આપણે ઇઠોતેર દિવસ પછીનો વાર જોવા જઈએ ગણવા જઈએ ઇઠોતેર વખત વાર તો બહુ ટાઈમ બગડે પણ આપણે છે ને ઇઠોતેર માંથી જે અઠવાડિયા બનતા હોય ને એને બાદ કરી દેસો અઠવાડિયા બનતા જે દિવસો વધે એને આપણે કહીએ ઓલ્ડ દિવસ ઓલ્ડ ડેઝ ઓકે તો અઠવાડિયું સાત દિવસનું હોય તો ઇઠોતેર દિવસમાંથી કુલ કેટલા અઠવાડિયા બનશે એ કરવું હોય તો આપણે શું કરવું પડે સાત એક તો ઇઠોતેર ને તમે સાત વડે ભાગો તો જવાબ અગિયાર આવે છે મીન્સ ઇઠોતેરમાં અગિયાર અઠવાડિયા હશે અને એક દિવસ બે જો એક્સ્ટ્રા તો આને આપણે કહેશું વધારાનો દિવસ વધારાનો દિવસ

પ્લસ બે પ્લસ બેનો મતલબ થાય રવિવાર પછી નહીં એની પછીનો વાર ઓકે આ રીતે પ્લસ કરવાના તો રવિવાર પ્લસ એક એટલે રવિવાર પછીનો વાર કયો હોય સોમવાર તો ઇઠોતેર દિવસ બાદ સોમવાર હશે ક્લિયર વધારાના દિવસ ડાયરેક્ટ પ્લસ કરી દેવાના ક્યાંથી જ્યાંથી કીધું હોય ત્યાંથી અહીંયા આપણે રવિવાર પછી કીધું તો રવિવારમાં પ્લસ કરશું ઓકે આગળ વધીએ ચૌદ ફેબ્રુઆરી બે હજાર બાર ના દિવસે બુધવાર છે તો દસ એપ્રિલ બે હાજર બાર ના દિવસે કયો વાર હશે સરસ મજાનો ક્વેશ્ચન છે અને એક બીજી ડેટ વાર પૂછ્યો હશે ફેબ્રુઆરીમાં ઓગણત્રીસ દિવસ હોય તો જોવો આપણે શું કરવાનું એ ખબર પહેલા કામમાં ચૌદ ફેબ્રુઆરી બે બાર થી દસ એપ્રિલ બે બાર વચ્ચેના કુલ દિવસો ફાઇન કરી લેવાના કુલ દિવસો ફાઇન થઈ જાય પછી એમાંથી વધારાના દિવસો ફાઇન કરશું વધારાના દિવસો જે કંઈ પણ મળે એને આપણે બુધવારમાં એડ કરી દેશું એ જ પ્રોસેસ થઈ અને આપણે પહેલાં તો કુલ દિવસ ફાઇન કરવા પડે હવે કુલ દિવસ ફાઇન કઈ રીતે કરશું તો જો અહીં ફેબ્રુઆરીથી આપણે એપ્રિલ સુધી જવાનું છે તો હું લખી લઉં ફેબ્રુઆરી ફેબ્રુઆરીના આપણે કંઈક દિવસો ગણવા પડશે પછી માર્ચ અને પછી એપ્રિલ આ ત્રણે ત્રણ મહિનાના દિવસો આપણે કાઉન્ટ કરવાના છે માર્ચ મહિનો છે ને વચ્ચે આખો આવી ગયો તો માર્ચ મહિનાના બધા દિવસો કાઉન્ટ કરી લેવાના તો માર્ચમાં કુલ કેટલા દિવસ હોય માર્ચમાં કુલ એકત્રીસ દિવસ હોય ઘણા બધા નથી આવડતું એ આવું આવું બધું કરે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ યાદ હોવું જોઈએ કયા મહિનામાં ત્રીસ દિવસ કયા મહિનામાં ઓગણત્રીસ એકત્રીસ દિવસ ઓગણત્રીસ અને અઠ્યાવીસ ફેબ્રુઆરીમાં હોય આ યાદ હોવું જોઈએ સાહેબ યાદ કઈ રીતે રાખવું તો જુઓ કોપીરાઇટ ટ્રીક આપી દઉં છું બધાને કઈ રીતે યાદ રાખું તમારે એક નાનો એવો શબ્દ યાદ રાખવાનો છે જે શબ્દ છે જસ્ટનો જે એ એસ એન જસ્ટનાના વચ્ચેથી બે ભાગ પાડો આગળ થઈ ગયું જે એ પાછળ થઈ ગયું એસ એન તો આગળના છ મહિના હશે ને આગળના છ મહિના મીન્સ જાન્યુઆરીથી જૂન એમાં જે અને એ વાળો મહિનો હશે એ એ કેવો હશે ત્રીસ દિવસ વાળો હશે અને પાછળના છ માં એસ અને એન વાળો મહિનો હશે ઈ ત્રીસ વાળો હશે તો જે એટલે અહીંયા જૂન થઈ ગયું અને એટલે એપ્રિલ થઈ ગયું અને પાછળના છ માં એસ અને એન ઉપરથી શું આવે સપ્ટેમ્બર અને નવેમ્બર તો જૂન એપ્રિલ સપ્ટેમ્બર નવેમ્બર આ થઈ ગયા ત્રીસ વાળા આની સિવાય બધા એકત્રીસ વાળા સિવાય કે ફેબ્રુઆરી ફેબ્રુઆરીમાં ક્યાં તો અઠ્યાવીસ હોય ક્યાં તો ઓગણત્રીસ હોય લીપ હોય તો ઓગણત્રીસ સામાન્ય હોય તો અઠ્યાવીસ

તો ઓગણત્રીસ માંથી ચૌદ નહીં લેવાના તો લેવાના કેટલા થાય તો ઓગણત્રીસ માંથી હું ચૌદ બાદ કર નાખું કેટલા આવશે નવ માંથી ચાર ગયા પાંચ બે માંથી એક ગયો એક પંદર તો ફેબ્રુઆરી ને આપણે પંદર દિવસ લેશું હવે બધા સ્ટુડન્ટ શું કરે ખબર એનો સરવાળો કરે પછી એને સાત વડે ભાગે આવું કરો ને તમે પણ એવું નહીં કરવાનું હું એમ કહું છું કે દરેક મહિનાના આપણે વધારાના દિવસ ફાઇન કરી લઈએ પછી ડાયરેક્ટ એનો જ સરવાળો કરીએ તો મોજ પડી જાય પંદર દિવસ

વધારાના દિવસ સાત ના હોય ને યાર સાત દિવસ છે કઠવાડિયું બની જશે તો અહીંયા સાત દિવસથી પાછું કઠવાડિયું બની ગયું સાત કરતા મોટી રકમ આવે તો પાછા સાત વડે ભાગો સાત ને સાત વડે ભાગો સાત એકા સાત શેષ એવી પાછી જીરો તો વધારાના દિવસ થઈ ગયા અહીંયા જીરો જીરો મીન્સ અહીંયા ચૌદ ફેબ્રુઆરીએ જે વાર હશે બુધવાર એ જ વાર દસ એપ્રિલે હશે બુધવાર તમારો આન્સર આવશે ઓપ્શન એ ક્લિયર સરસ મજાનો ક્વેશ્ચન હતો

તો હવે પછી તે કયા વર્ષે તેનો જન્મદિવસ ફરી શુક્રવારે મનાવશે હવે પાછો શુક્રવાર કયા વર્ષે આવશે બાવીસમાં ત્રેવીસમાં ચોવીસમાં પચીસમાં સત્યાવીસમાં બત્રીસમાં પચીસમાં ઓગણપચાસમાં કયા વર્ષે પાછો હું મારો જન્મદિવસ છે શુક્રવારે જ મનાવીશ એ મારે કહેવાનું છે તો આ ટાઈપના પ્રશ્ન કઈ રીતે કરવા તમારે છે ને શું કરવાનું બે હજાર એકવીસ પછી વર્ષો લખતા જ જવાના લખતા જ જવાના એમ કે આપણે નથી ખબર શું આન્સર આવશે બે હજાર એકવીસ શોટમાં લખું છું બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સતાવીસ અઠાવીસ ચાલો જરૂર પડશે તો લખીશ બરાબર નહીં કે બોર્ડ ભરાઈ ગયું ઓકે હવે આપણે શું કરવાનું હવે આપણે અઢાર જૂન બે હજાર થી અઢાર જૂન બે હજાર બાવીસ એક વર્ષ થઈ ગયું તેના વધારાના દિવસ ફાઇન કરવાના પછી અઢાર જૂન બે હજાર થી અઢાર જૂન બે હજાર ત્રેવીસ એના વધારાના દિવસ ફાઇન કરવાના સમજ પડે છે

જો ફેબ્રુઆરી લીપ વર્ષની આવે છે તો એ વરસ કેવું હશે લીપ વર્ષ હશે મીન્સ એમાં ત્રણસો છાસઠ દિવસ હશે જો ફેબ્રુઆરી વચ્ચે જે આવે સામાન્ય વર્ષની આવે તો 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 ત્રણસો પાંસઠ દિવસ હશે તો તમે અઢાર જૂન બે હજાર એકવીસથી અઢાર જૂન બે હજાર બાવીસ જાઓ ફેબ્રુઆરી કોની આવે એકવીસની આવે કે બાવીસની આવે ઓબિયસ વાત છે કે બાવીસની આવશે મીન્સ દરેક વખતે પાછળના વર્ષની જ ફેબ્રુઆરી આવશે તો આપણે પાછળનું વરસ જોતું જવાનું જો

હવે છવ્વીસની ની ફેબ્રુઆરી આવશે તો છવીસ કેવું છે સામાન્ય તો વધારાનો એક દિવસ હવે સત્યાવીસની ની ફેબ્રુઆરી આવશે સત્યાવીસ કેવું છે સામાન્ય તો વધારાનો એક દિવસ હું શું કરું છું ક્યારે મેં કીધું જ નહીં ને જો જ્યારે વધારાના દિવસ સાત થાય તો ઊભા રહી જાઓ ચૌદ થાય તો ઊભા રહી જાઓ એકવીસ થાય તો ઊભા રહી જાઓ અઠ્યાવીસ થાય તો ઊભા રહી જાઓ મીન્સ સાતનો નો કોઈ પણ અવયવી તમને મળે વધારાના દિવસમાં તો ઊભા રહી જાઓ કેમ સાહેબ સાતના ના અવયવી છે એની માટે આગળના ક્વેશ્ચન માં આવવું પડશે અહીંયા જો વધારાના દિવસ કેટલા થયા હતા સાત આવ્યા હતા તો વધારાના દિવસ સાત આવ્યા હતા તો શું થયું અહીંયા જે વાર હતો એ જ વાર અહીંયા આવ્યો તો આપણે એ જ કરવાનું છે આપણે સેમ વાર લાવવાનો છે તો અહીંયા આપણે વધારાના દિવસ સાત કરવા પડશે પણ ઘણી વખત સાત ના થાય તો સાત ના થાય તો ચૌદ કરો ચૌદ ના થાય તો ડાયરેક્ટ એકવીસ કરો મીન્સ સાતના કોઈ પણ અવયવી તમારે પકડવાના તો એ આપણે ટોટલ પણ મારતો જવો પડશે સાથે સાથે ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત થઈ ગયા તો મારો 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 આન્સર આન્સર છે એ જવાબ થઈ ગયો અઢાર જૂન બે હાજર સત્યાવીસ એ છે ને બુધવાર જ હશે અઢાર જૂન બે હજાર સત્યાવીસે બુધવાર નહીં કયો વાર હતો હજી આગળનો જ ક્વેશ્ચન દિમાગમાં ચાલે છે શુક્રવાર હશે ઓકે ચાલો ક્લિયર આવા ક્વેશ્ચન એક્ઝામમાં આવે છે ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન બે હજાર વીસ જેવું વર્ષ હવે પછી ક્યારે આવશે તો આમાં હું તમને ત્રણ વાત કહું એ ત્રણ લાઈન યાદ રાખી લ્યો એટલે આ ટોપિક તમારો પૂરો જો વર્ષ લીપ હોય જો વરસ લીપ હોય તો તમારે એમાં પ્લસ અઠ્યાવીસ કરી દેવાના જો વરસ લીપ પછીનું હોય લીપ પછીનું હોય તો પ્લસ છ કરી દેવાના અને બાકીના બધા લીપ એ ના હોય અને લીપ પછીનું પણ ના હોય તો પ્લસ અગિયાર કરી દેવાના બસ જી છે યાદ છે આ ત્રણ લાઈન યાદ રાખી લીધી આ ટોપિક પૂરો જ્યારે પણ તમને એવું પૂછે કે ભાઈ આવું વર્ષ હવે પછી ક્યારે આવશે આ ત્રણ લાઇન તમારે યાદ રાખી લેવાની છે આપણે કીધું કે ભાઈ બે હજાર વીસ જેવું વર્ષ હવે પછી ક્યારે આવશે બે હજાર વીસ લીપ વર્ષ છે લીપ માટે પ્લસ અઠ્યાવીસ તો બે હજાર વીસ પ્લસ અઠ્યાવીસ બે હજાર અડતાલીસ ઓપ્શન સી મારો જવાબ ક્લિયર ચાલો આ યાદ રાખી લેજો લખી લેજો આટલું જ છે ખાલી ત્રણ લાઈન તમે ઘણી જગ્યાએ પહેલાં આખા આખા મોટા મોટા કોષ્ટક જોયા હશે લીપ પ્લસ વન ને પ્લસ ટુ ને પ્લસ થ્રી ને તો એવું બધું આપણે નહીં કરીએ બરાબર મેં તમને કીધું તેમ આપણે એક અલગ લેવલનું એ રીઝનિંગ શીખીએ છીએ અને આ તો કાંઈ નથી યાર એક વખત તમે કોર્સમાં આવજો તમે ભૂલી જા ભૂલી જશો જે અત્યાર સુધી તમે જે બધું ભણ્યા છો ને તમે ભૂલી જશો તમને એમ થશે કે ભાઈ આપણે કઈ દુનિયામાં જીવતા હતા અત્યાર સુધી કે આપણે આટલી મોટી મોટી મેથડને બધું યાદ રાખ્યું જ્યારે વસ્તુઓ તો બહુ ઇઝી છે અત્યાર સુધી તમે આમાં એક આખું કોષ્ટક યાદ રાખ્યું હશે મોટું બધું પણ એ કોષ્ટક યાદ રાખવાની જરૂર નથી ખાલી આ ત્રણ લાઈન યાદ રાખવાની છે લીપ હોય તો પ્લસ અઠ્યાવીસ લીપ પછીનું હોય તો પ્લસ છ બાકીનામાં પ્લસ અગિયાર કરો તો યાર વસ્તુઓ ઇઝી જ છે પણ તમે અત્યાર સુધી જે જોયું હશે એ થોડુંક કોમ્પ્લિકેટેડ હશે પણ એને ઇઝી બનાવતા અમને આવડે છે મેં બનાવેલું છે મારી ઘણી બધી મેં જાતે અમુક મેથડ ડેવલપ કરેલી છે કઈ રીતે મારો ખાલી કામ શું હું દરેક ચેપ્ટરમાં એ વિચારું કે હજી આનાથી ઇઝી કઈ રીતે બને બસ એક્સપ્લોર કરવાની વસ્તુ આ એક આ એક ટ્રીક છે પણ હું એમ વિચારું કે હજી આનાથી પણ ઇઝી ટ્રીક કઈ રીતે બનશે અને એમાં થોડીક આપણે મહેનત કરીએ તો સો ટકા કાંઈક ને કંઈક રિઝલ્ટ આપણે મળે તો હું જે કોર્સની વાત કરું છું જોઈ શકો છો તમે સરસ મજાનો એક ગણિત અને રિઝનિંગનો કોર્સ લોન્ચ કરીએ છીએ અમે બે સાહેબ મળીને મેં તમને કીધું તેમ કે આ જે મેરેથોન સેશન છે ને એને જોઈને આઈડિયા આવી ગયો હશે કે વાય તમારે આ કોર્સ લેવો જોઈએ શું કરવા શા માટે વાય ઘણા બધાને એવો પ્રશ્ન થાય કે સાહેબ શું કરવા તમે અમે તમારો આ કોર્સ લઈએ એનું રીઝન છે કે તમે આ આ લેક્ચર જુઓ મેરેથોન લેક્ચર જુઓ અમે વૈદિકના લેક્ચર જુઓ એટલે તમને આઈડિયા આવશે કમિંગ સૂન થોડા દિવસોમાં બધી જ માહિતી આપી દેસું એજ્યુ સફર પ્રો અમારી એપ્લિકેશન છે એમાં તમને કોર્સ મળશે એક્ઝામ હોય તો પણ ભલે ચાલો આપણે મેરેથોન સેશન આગળ વધારીએ નેક્સ્ટ ચેપ્ટર છે આપણું ઘડિયાળ ક્લોક પ્રકરણ નંબર આઠ ક્લોક ઘડિયાળ ઇઝી ચેપ્ટર ઇઝી ના કહેવાય પણ ગુજરાત ગવર્મેન્ટની વાત કરીએ તો ઇઝી ચેપ્ટર આમાં પણ મેં તમને કીધું તેમ કેલેન્ડરમાં કે જેટલું અઘરું પૂછવું હશે એટલું પૂછી શકશે હું તમને અમુક ચેપ્ટરના નામ આપું ઓર્ડર રેન્કિંગ એમાં પણ મેં તમને કીધું હતું કેલેન્ડર ક્લોક આ ત્રણ ચેપ્ટર એવા છે કે એમાં તમને લેવલવાળા પ્રશ્નો પૂછી શકે જોઈ ધારે તો પણ આપણે ગુજરાત ગવર્મેન્ટની વાત કરીએ તો આપણે અમુક કોમન વસ્તુઓ જ પૂછીએ છીએ તો આપણે બહુ લેવલમાં જવાની જરૂરત નથી કોર્સમાં સો ટકા આપણે લઈ જાશું લેવલમાં પણ અહીંયા આપણે જે આગળના વર્ષોમાં પૂછાઈ ગયા છે એવા પ્રશ્નો કરીએ જેથી તમને આઈડિયા આવે અને તમે કોઈ પણ ક્લાસ થ્રીની એક્ઝામ આપો છો મેં તમને કીધું તેમ કે આગળના દિવસે ધારો કે એક્ઝામ હોય બાર તારીખે તો અગિયાર તારીખે આ વિડીયો જોઈ લેવાનો એક્ઝામ હોય પચીસ તારીખે તો ચોવીસ તારીખે આ વિડીયો જોઈ લેવાનો એટલે રીઝનિંગમાં પૂરા માર્ક્સ સો ટકા એક વખત જોઈને તમને આઈડિયા આવી ગયો હશે જો તમને વિડીયો ગમે તો તમારા પણ શેર કરજો છે એક ઘડિયાળ બાર વાગ્યા છે એટલે અગિયાર વાગીને બાર મિનિટ થઈ છે ઓકે અગિયાર કલાક અને બાર મિનિટ હવે જો તે ઘડિયાળને અરીસામાં જોવામાં આવે તો તે ઘડિયાળ અરીસામાં કયો સમય બતાવશે ઘણી વખત પ્રશ્ન ઊંધો પૂછે કે ભાઈ ઘડિયાળને અરીસામાં જુઓ તો એ ઘડિયાળ આ સમય બતાવે છે તે ઘડિયાળમાં ખરેખર કેટલા વાગ્યા હશે તો પણ સેમ વસ્તુ કરવાની મીન્સ તમને ઘડિયાળનો ટાઈમ આપ્યો હોય અને અરીસામાં કયો બતાવશે એ પૂછ્યો હોય તો પણ હું તમને જે ટ્રીક આપું છું એ જ કામ લાગશે તમને અરીસામાં સમય બતા આપેલો હોય અને ઘડિયાળનો ઓરિજિનલ ટાઈમ પૂછ્યો હોય તો પણ હમણાં આપણે જે ટ્રીક શીખીએ છીએ એ કામ લાગશે ઓકે તો જો તમારા દિમાગમાં એવો પ્રશ્ન હોય તો એ હવે ક્લિયર થઈ જાજો બંનેમાં કામ લાગશે ટ્રીક શું છે જ્યારે પણ તમને ઘડિયાળના સમયમાંથી અરીસાનો સમય ફાઇન કરવાનો હોય અથવા અરીસાના સમયમાંથી ઘડિયાળનો સમય ફાઇન કરવાનો હોય ત્યારે તમારે આપેલા સમયને અગિયાર અને સાઠમાંથી બાદ કરવાનો શેમાંથી બાદ કરવાનો અગિયાર અને સાઠમાંથી અગિયાર અને સાઠ માંથી અગિયાર અને બાર બાદ કરો તો સાહેબ અગિયાર માંથી અગિયાર બાદ કરીએ તો જીરો નહીં થઈ જાય થઈ જશે તો યાદ રાખો કે જો જો સમય સમય કલાક કરતા મોટો હોય ધારો કે આવો સમય અગિયાર અને બાર છે તો તો એને ત્રેવીસ સાહીઠ માંથી બાદ કરવાનો બસ આ જ ટ્રીક છે ક્યાં તો અગિયાર સાઈઠ માંથી બાદ કરો ક્યાં તો ત્રેવીસ સાઈઠ માંથી બાદ કરો તો અહીં આપણે ત્રેવીસ સાઈઠ માંથી બાદ કરશું બપોરે બાર વાગ્યા બે ત્રીસ વાગ્યા સુધીમાં ઘડિયાળના કલાકના કાંટા અને મિનિટના કાંટા દ્વારા કાપવામાં આવેલ અંતર અંશમાં વચ્ચેનો તફાવત શોધો બાર થી અઢી વાગ્યા સુધીમાં ઘડિયાળનો કલાકનો કાંટો કેટલા અંશ અંતર કાપશે અને ઘડિયાળનો મિનિટનો કાંટો કેટલા અંશ અંતર એ આપણે બે ફાઇન કરવાનું પછી એનો તફાવત લઈ લેવાનો તો આવા કઈ રીતે કરવા ટ્રીક આપું છું યાદ રાખો હું વાત કરું કલાકના કાંટાની તો કલાકનો કાંટો છે ને એ એક મિનિટમાં કેટલું અંતર કાપે ખબર એક મિનિટમાં એ અંતર કાપે અડધો ડિગ્રી અડધો અંશ આ યાદ રાખો અને વાત કરું મિનિટના કાંટાની મિનિટનો કાંટો હશે ને એ એક મિનિટમાં કેટલું અંતર કાપશે તો છ ડિગ્રી આ યાદ રાખો આ તમારે યાદ રાખવાની છે કલાકનો કાંટો એક મિનિટમાં અડધો ડિગ્રી અંતર કાપે મિનિટનો કાંટો એક મિનિટમાં છ ડિગ્રી અંતર કાપે તો અહીંયા બાર વાગ્યાથી બપોરે બાર વાગ્યાથી બે ત્રીસ વાગ્યા સુધીમાં તો આ કેટલી મિનિટ થઈ એની પહેલાં આપણે જોઈએ કેટલી કલાક થઈ તો બારથી એક કલાક એકથી બે બે કલાક અને બેથી અઢી એટલે અડધી કલાક તો બે કલાક ત્રીસ મિનિટ થઈ આ કેટલું થયું બે કલાક ત્રીસ મિનિટ બે કલાક ત્રીસ મિનિટ બે કલાક ત્રીસ મિનિટ એટલે કુલ કેટલી મિનિટ થાય કુલ કેટલી મિનિટ થાય તો એક કલાક એટલે સાઠ મિનિટ તો બે કલાક એટલે એકસો મિનિટ પ્લસ બીજી આ એટલે મિનિટ મિનિટ તો દોઢસો મિનિટમાં કલાકનો કાંટો કેટલો અંતર કાપે તો એક મિનિટમાં અડધું અંતર કાપે તો દોઢસો મિનિટમાં દોઢસો ગુણ્યા અડધું દોઢસો ગુણ્યા અડધું કેટલા થાય પીચોતેર ડિગ્રી અને મિનિટનો કાંટો એક મિનિટમાં છ ડિગ્રી તો તો છ નવસો ડિગ્રી મિનિટનો કાંટો નવસો ડિગ્રી અને કલાકનો કાંટો પિચોતેર ડિગ્રી તમારે તફાવત ફાઇન કરવાનો છે તો નવસો માંથી પીચોતેર બાદ કરો જવાબ શું આવશે આઠસો પચીસ ડિગ્રી ઓપ્શન બી મારો સાચો આન્સર છે ક્લિયર સરસ મજાનો ઘડિયાળના બંને કાંટા વચ્ચેનો ખૂણો શોધો આઈએમપી ક્વેશ્ચન છે જ્યારે પણ તમને કોઈ સમય આપ્યો હોય અને એ સમયે તમને ઘડિયાળના બંને કાંટા વચ્ચેનો ખૂણો પૂછ્યો હોય ત્યારે તમારે એક ફોર્મ્યુલા યાદ રાખવાનું છે આયોમ્પિક ક્વેન એટલે કેમ કે એક્ઝામમાં બહુ બધી વખત પૂછાઈ ગયો છે સીધું ફોર્મ્યુલા મૂકશું ફોર્મ્યુલા શું છે તો ખૂણો ખૂણો બરાબર બરાબર એચ અને એમ શું છે તો એચ એટલે અવર્સ કલાક એમ એટલે મિનિટ ઓકે તો કલાક કેટલી થઈ ગઈ આપણી સાત અને મિનિટ કેટલી થઈ ગઈ આપણી પંદર તો સાત અને પંદર અહીંયા ફોર્મ્યુલામાં મૂકશું એટલે આપણો આન્સર આવી જશે બેકી હોય તો ડાયરેક્ટ છેદ ઉડી જશે ઓકે પણ અહીંયા છેદ નહીં ઉડે તો આપણે શું કરશું પેલા તો ગુણાકાર કરી લઈએ ત્રીસ ગુણ્યા સાત બસો દસ થઈ ગયા માઇનસ આ એકસો થઈ ગયા ભાગ્યા બે હવે બે છે અહીંયા ગુણાઈ જશે એમ કે આપણો બે લસા છે

તો બસો છે તમારે પાંચ ના અડધા બે પોઈન્ટ પાંચ તો એકસો સત્યાવીસ પોઈન્ટ પાંચ મારો જવાબ આવશે ઓપ્શન સી ઘણી વખત એવું થશે આ ક્વેસ્ટનમાં અહીંયા કેવું ચારસો વીસ માઇનસ એકસો આવ્યું પણ ઘણી વખત ધારો કે આવું આવ્યું એકસો પાસઠ માઇનસ ચારસો વીસ મીન્સ અહીંયા મોટી સંખ્યા છે પાછળ આવશે ને નાની સંખ્યા આગળ આવશે પણ તમારે અહીંયા કોઈ ટેન્શન લેવાની જરૂર નથી તમારે અહીંયા ચારસો વીસમાંથી જ એકસો પાસઠ બાદ કરવાના ફોર એક્ઝામ્પલ આવું આવે છે કે ભાઈ એકસો વીસ માઇનસ ત્રણસો ત્રણસો દસ તો તમારે ત્રણસો દસમાંથી જ એકસો વીસ બાદ કરવાના અહીંયા આપણે તફાવત લેવાનો હોય ઓકે તો અહીંયા કોઈ દિવસ નેગેટિવ આન્સર નહીં લખવાનો એટલું યાદ રાખજો ખાલી આ ફોર્મ્યુલામાં ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર પંચાવન એક દિવસમાં ઘડિયાળના બંને કાંટા કેટલી વખત સીધી રેખામાં આવે જો સીધી રેખા કીધી છે ઓકે હું એમ કહું કે ભાઈ ઘડિયાળના બંને કાંટા આવી રીતના છે આ મિનિટનો કાંટો છે અને આ કલાકનો કાંટો છે તો આ બે સીધી રેખામાં કહેવાય સો ટકા સીધી રેખામાં કહેવાય ઓકે હવે હું એમ કહું કે ભાઈ ઘડિયાળના બંને કાંટા આવી રીતના છે આ મિનિટનો કાંટો છે અને આ કલાકનો કાંટો છે તો આ પણ સીધી રેખામાં કહેવાય સો ટકા તો તમને બધાને ખબર હશે કે

કે એકબીજાને મળશે એકબીજાને મળશે અથવા લખ્યું હોય ક્રોસ કરશે બીજું આવે અને ત્રીજું તમારે યાદ રાખવાનું છે કાટ ખૂણે આવે તો એક દિવસમાં મળે ક્રોસ કરે કેટલી વખત બાવીસ વખત એક દિવસમાં સામ સામે કેટલી વખત આવે તો બાવીસ વખત એક દિવસમાં કાટ ખૂણે ઘટી આવે તો ચુમ્માલીસ વખત ચુમ્માલીસ વખત કાટ આવશે એક દિવસમાં તો આ તમારે ડેટા યાદ રાખવાનો છે આની ઉપરથી તમે કોઈ પણ પછી આન્સર કરી શકશો ચાલો આગળ વધીએ બપોરે બાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઘડિયાળના બંને કાંટા કુલ કેટલી વખત એકબીજાને કાટ ખૂણે આવશે મીન્સ આપણે ટાઈમ ઇન્ટરવલ આપ્યો છે એની વચ્ચે જ આપણે કીધું છે એક મિનિટ આગળના ક્વેશ્ચનમાં આવો અહીંયા મેં શું કીધું કે ભાઈ કાર્ડ ખૂણે કુલ ચુમ્માલીસ વખત આવે એક દિવસમાં એટલે ચોવીસ કલાકમાં રાઈટ સામ સામે કુલ બાવીસ વખત આવે એક દિવસમાં એકબીજાને મળે અથવા તો ક્રોસ કરે એક દિવસમાં બાવીસ વખત તો ચોવીસ કલાકમાં બાવીસ વખત જ કેમ થાય છે ચોવીસ વખત ના થવું જોઈએ અહીંયા પણ જો બાવીસ વખત જ થાય છે અહીંયા ચુમ્માલીસ વખત થઈ ગયું તો આ છે શું આ આવ્યું ક્યાંથી આ ક્યાંથી આવ્યું તો જુઓ તમને હું બતાવું આપણે એક ઘડિયાળ બનાવીએ ઓકે એવું લખી દઉં બાર ત્રણ છ નવ સાત આઠ જો કાટ આપણે વાત કરીએ આપણે કાટ ખૂણાની વાત કરીએ તો શું થશે એ પણ હું તમને કહું કાટ વાત કરીએ તો તો શું થશે એ પેલા કહી દઉં પછી આપણે એકબીજાને મળશે ક્રોસ કરશે અથવા તો એકબીજાની સામસામે આવશે એની વાત કરીએ તો કાઠખૂણામાં એક કલાકમાં બે વખત આવે તો બારથી એકની વચ્ચે બે વખત બે વખત પણ બેથી ત્રણની વચ્ચે એક જ વખત આવશે એક વખત ત્રણ ઉપર આવશે અને ત્રણથી ચારની વચ્ચે એક વખત આવશે અહીંયા બે વખત આવશે અહીંયા બે વખત અહીંયા બે વખત અહીંયા બે વખત અહીંયા આઠથી નવની વચ્ચે એક વખત કેમ કે નવ વખત નવ ઉપર નવ વાગ્યે એકવાર કાઠખૂણે આવશે પછી નવથી દસની વચ્ચે બે વખત દસથી અગિયારની વચ્ચે બે વખત અગિયારથી બારની વચ્ચે બે વખત તો જો આ આ બાર કલાક થઈ આ બાર કલાકમાં બાવીસ વખત કાઠ આવ્યા તો ચોવીસ કલાકમાં ચુમ્માલીસ વખત એક દિવસમાં ચુમ્માલીસ વખત આવી જશે ઓકે તો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ વખત આવશે મારો આન્સર આવશે ઓપ્શન સી આવી રીતે તમારે ગણી લેવાનું અને આ યાદ રાખવાનું છે આ યાદ રાખવાનું છે હવે હું વાત કરું હવે હું વાત કરું

દરેક કલાકમાં એક એક વખત ક્રોસ કરશે 1 મિનિટ આયા એક વખત આવશે આયા એક વખત 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 આયા પણ એક આયા પણ એક આયા પણ એક પણ યાદ રાખો 11 થી 12 ની વચ્ચે મળશે જ નહીં અને 12 થી 1 ની વચ્ચે પણ મળશે જ નહીં 0 વખત ક્રોસ કરશે કેમ કે 12 ઉપર બંને કાંટા એકબીજાને ક્રોસ કરેને મળેને તો 12 ઉપર એક વખત આવશે તો 12 કલાકમાં કેટલી વખત થઈ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અગિયાર વખત બાર કલાકમાં તો ચોવીસ કલાકમાં એક દિવસમાં કેટલી વખત થઈ ગયું બાવીસ વખત જો એ લખાવેલું છે સેમ આપણે વાત કરીએ સામ સામે આવશે સામ સામે આવશે એની વાત કરું તેની માટે ઘડિયાળ બનાવી લઈએ ફટાફટ ચાલો બાર છ ત્રણ નવ દસ અગિયાર એક બે ચાર પાંચ સાત આઠ તો આમાં દરેક વખતે એક વખત સામ સામે આવશે દર કલાકે એક વખત આવશે પણ પાંચ થી છ ની વચ્ચે આવશે જ નહીં કેમકે છ ઉપર એક વખત આવશે આવશે ને વાગે હોય એટલા માટે અને વચ્ચે પણ જ નહીં બાકી દરેક કલાકે એક એક વખત તો જોવા કેટલી થઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર અગિયાર વખત થયું તો બાર કલાકમાં અગિયાર વખત ચોવીસ કલાકમાં બાવીસ વખત જોઈ લ્યો સામસામે ચોવીસ કલાકમાં બાવીસ વખત છે એક દિવસમાં તો આ તમારે યાદ રાખવાનું છે આ કેની માટેનું છે યાદ રાખો આની ઉપરથી ઘણા બધા પ્રશ્નો બની ચલો આગળ વધીએ ઓકે તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે નેક્સ્ટ ચેપ્ટર ચેપ્ટર નંબર નવ પ્રકરણ નંબર નવ જેનું નામ છે શ્રેણી આઈ એમ ચેપ્ટર બધાને બહુ ગમે એવું ચેપ્ટર એ પેલા શ્રેણી વિશે આપણે થોડીક વાત કરી લઈએ પછી જ શ્રેણીની શરૂઆત કરીશ કેમ કે અહીંયા બધા બહુ કન્ફ્યુઝ થાય શ્રેણી આવે ત્યારે જો શ્રેણી બે પ્રકારની પૂછાય એક્ઝામમાં શ્રેણી બે પ્રકારની પૂછાય એક આવે અંક શ્રેણી અને બીજી આવે મૂળાક્ષર શ્રેણી હવે અંક શ્રેણીમાં તમને પાછા બે પ્રકાર પૂછે અંક શ્રેણીમાં બીજા બે પ્રકાર હોય એમાં એક પ્રકારમાં તમને ખૂટતો અંક પૂછે કે હવે પછી કયો અંક અંક આવશે અથવા તો વચ્ચે કોઈ ખૂટતો હોય જેને આપણે ઇંગ્લિશમાં મિસિંગ નંબર સિરીઝ કહીએ અને બીજું રોંગ નંબર સિરીઝ ખોટો અંક પૂછે તમને એક સિરીઝ આપશે એમાં એક અંક ખોટો હશે એ પૂછશે તો જ્યારે પણ અંક શ્રેણી હોય ત્યારે અમુક કોમન પેટર્ન બને છે તમારે પહેલાં તો તફાવત લેવાનો હોય પછી કહેતો ગુણાકાર સાથે સરવાળો થતો હોય અથવા તો ગુણાકાર સાથે બાદબાકી થતી હોય ભાગાકાર સાથે સરવાળો થતો હોય અથવા તો ભાગાકાર સાથે બાદબાકી થતી હોય આ પેટર્ન બહુ ઓછી બનશે અથવા તો અથવા તો કોઈ સ્પેશિયલ સિરીઝ હોય ફીબો નાકી જેવી ઓકે પછી ડાયરેક્ટ વર્ગ અને ઘન ઉપરથી સિરીઝ હોય વર્ગ અને ઘન ઉપરથી સિરીઝ હોય ડાયરેક પછી પછી અપૂર્ણાંક અપૂર્ણાંક વાળી સિરીઝ હોય ઓકે તમને અપૂર્ણાંકમાં મૂળાક્ષરની જોડી બે અથવા ત્રણ મૂળાક્ષર સાથે હોય બે અથવા ત્રણ મૂળાક્ષર સાથે હોય એ બી એક્સ સી વાય આવા બધા ક્વેશન આ એક તમને એક્ઝામ્પલ આપ્યું તો આવી સિરીઝ બરાબર પછી રિપીટ રિપીટેશન વાળી સિરીઝ રિપીટેશન વાળી સિરીઝ મતલબ આવું બધું આપવું હોય એ બી પછી બી એ પછી એ બ્રેકેટ આવી સિરીઝ ઓકે આવી સિરીઝ તો આ બધી મૂળાક્ષરવાળી સિરીઝ છે તો કુલ આટલા પ્રકારની સિરીઝ પૂછાય મીન્સ એમાં પણ એક એક આમાં એક એક પ્રકારમાં ઘણી બધી પેટર્ન બને તો જો સિરીઝનું એવું છે ને કે ભાઈ એમાં લોડ્સ ઓફ પેટર્ન બની શકે ઘણી બધી પેટર્ન બની શકે કેમ કે ટાઈપ જ જોવો તમે કેટલા બધા છે તો આમાં કાંઈ નક્કી ના હોય કે ભાઈ આ એક જ વસ્તુ આ જ કરવાનું આવું જ કરવાનું પણ હું તમને પર્ટિક્યુલર ટાઈપમાં હું તમને સમજાવી શકું હું તમને આવી સિરીઝ છે વાળી એ સિરીઝ હું તમને પાકથી શીખવાડી શકું કે ભાઈ આમાં આવું જ કરવાનું આલ્ફાબેટ્સની સિરીઝ છે એમાં હું તમને એક આઈડિયા આપી શકું કે ભાઈ આમાં આ કરવાનું આમાં પણ હું તમને બધામાં આઈડિયા આપી શકું સિરીઝને જોઈને તમારે આ વસ્તુ કરવાની પણ અહીંયા તો આપણે અંદરથી આવવું જોઈએ અંદરથી આપણે પેટર્ન ખબર પડી જવી જોઈએ જેટલી જલ્દી પેટન ખબર પડશે એટલી જલ્દી સિરીઝ સોલ્વ થશે તો તમારે અહીંયા સિરીઝ જ્યારે પણ પૂછે ત્યારે શું કરવાનું ડાયરેક્ટ પેટર્ન ટ્રાય કરવા માંડવાની એક પેટર્ન ટ્રાય કરો ફેલ ગઈ પાછી બીજી ટ્રાય કરો ફટાફટ બીજી ફેલ ગઈ ત્રીજી ટ્રાય કરો ડાયરેક્ટ પેટર્ન ટ્રાય કરવા જ માંડવાની વિચારવાનું નહીં જેટલું ફટાફટ પેટર્ન ટ્રાય કરશો એક પેટર્ન બેસી જશે અહીંયા મેં ચારથી પાંચ પ્રશ્નો લીધા છે અલગ અલગ ટાઈપના તમને ગમશે એવા પ્રશ્નો છે પણ એ ચારે ચાર અથવા પાંચે પાંચ પ્રશ્નોમાં હું તમને આઈડિયા આપી દઈશ કે ભાઈ આ સિરીઝ જોયું આપણે જોઈને આપણે અંદરથી આવું જોઈએ જોઈને આપણે ખબર પડી જોઈએ કે ભાઈ આમાં આપણે આ જ ટ્રાય તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ ક્વેશ્ચન થી કલર ફરીથી બદલી લઉં છું મેં ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર સત્તાવન શું છે જીરો સાત છવ્વીસ ત્રેસઠ એકસો ચોવીસ ક્વેશ્ચન માર્ક આપણે નેક્સ્ટ ડિજિટ નેક્સ્ટ નંબર કહેવાનો છે તો અહીંયા તમે જુઓ સિરીઝને ધ્યાનથી જુઓ શું દેખાય છે જીરો પછી સાત આવ્યા પછી છવ્વીસ આવ્યા પછી ત્રેસઠ આવ્યા પછી એકસો ચોવીસ આવ્યા સિરીઝ ઝડપથી વધે જ છે એમને આઈડિયા આવી ગયો હશે કે જો સિરીઝ છે ને બહુ મોટા મોટા કૂદકા મારે છે સાતથી ડાયરેક્ટ છવ્વીસ ગયું છવ્વીસથી ડાયરેક્ટ ત્રેસઠ ગયું ત્રેસઠથી ડાયરેક્ટ એકસો ચોવીસ ગયું તો આ સિરીઝમાં તમે એક વસ્તુ નોટ કરી હશે કે ભાઈ કંઈક ગુણાકાર થતો હશે પણ એકચ્યુઅલમાં આ સિરીઝમાં ગુણાકાર થતો જ નથી ઘણા બધા સ્ટુડન્ટ્સને ડાયરેક્ટ કંઈક ગુણાકારનું કરવા માનશે તો જ્યારે કંઈક ઝીરો આપે ને ત્યારે ગુણાકારવાળી પેટર્ન તમારે ભૂલી જ જવાની ત્યારે ગુણાકારવાળી પેટર્ન ભૂલી જવાની

एशी की नेवरीज से तफात सोल्व थी का सोल था, था थी जाती हुई वर्ग घन बढ़ी सीरीज तफात सोलव थाई ओके तो जो वर्ग अथवा तो घर की सीरीज हे तो, सोल जो है। तो है। सो, तफावत सोल्व थीजिए तो पेला आप तफात ट्राई थाई थे कि नहीं जीरो सात छवीस तेसठ एक सौ चौबीस तफावत लीए अँ तफा के सात नो अँ तफात के ઓગણીસ નો ઓકે અહીંયા તફાવત થઈ ગયો ત્રેસઠ હતા એમાંથી પેલા સાઈઠ હતા એમાંથી પેલા કેટલા બાદ કરી છવીસ બાદ કરી તો સાઈઠ માંથી તમે છવ્વીસ બાદ કરો તો કેટલા આવશે ચોત્રીસ આવશે ચોત્રીસ માં ત્રણ કરી નાખ્યા એટલે પાંત્રીસ છત્રીસ સાડત્રીસ હવે એકસો ચોવીસમાંથી ત્રેસઠ બાદ કરો સોમાંથી 63 બાદ કરો એટલે કેટલા આવ્યા સાડત્રીસ માં ચોવીસ એડ કરી નાખો સાડત્રીસમાં ચાર એડ કરો કેટલા આવ્યા એકતાલીસ એકતાલીસમાં વીસ એડ કરી નાખો એકસઠ ડિફરન્સ પાછો ડિફરન્સ લ્યો એમ કે આમાં તો કંઈ ખબર નથી પડતી પાછો ડિફરન્સ લઉં સાત ઓગણીસમાંથી સાત બાદ કરું તો કેટલા આવશે બાર સાડત્રીસમાંથી ઓગણીસ બાદ કરું તો કેટલા આવશે ઓગણીસ દુ થાય એટલે અઢાર આવ્યા અહીંયા એકસઠમાંથી સાડત્રીસ બાદ કરો તો કેટલા આવશે સાઠમાંથી સાડત્રીસ બાદ કરી નાખો કેટલા આવશે ચાલીસ ત્રેવીસ અને ચોવીસ હવે બાર અઢાર ચોવીસ જો હવે કંઈક મજા આવે એવું લાગે છે પાછો ડિફરન્સ લ્યો તો અઢારમાંથી બાર બાદ કર્યા છ ચોવીસમાંથી અઢાર બાદ કર્યા છ જોઈ લ્યો આવ્યો સેમ ડિફરન્સ તો હવે આપણે નેક્સ્ટ ડિફરન્સ મળશે ચોવીસમાં છ એડ કરો કેટલા આવશે ત્રીસ હવે અહીંયા આપણે નેક્સ્ટ ડિફરન્સ મળશે એકસઠમાં ત્રીસ એડ કરો કેટલા આવશે તો એકાણું હવે અહીં પણ આપણે નેક્સ્ટ ડિફરન્સ મેળવ્યો ચોવીસમાં એકાણું એડ કરો કેટલા આવશે તો ચાર ને એક પાંચ અને બાર ને નવ એકવીસ તો બસો પંદર મારો આન્સર થઈ ગયો ક્લિયર ડિફરન્સથી સિરીઝ સોલ્વ થઈ ગઈ ડિફરન્સથી મોટાભાગની સિરીઝ સોલ્વ થતી હોય છે તમારે ડિફરન્સ લેવા લાગવાનો એક વખત લીધો બે વખત લીધો ત્રણ વખત લીધો ત્રણ વખત લઈ જ લેવાનું ત્રણ વખતમાં આવું હોય તો આવી જાય પછી હવે આગળ નહીં વધવાનું ઓકે પણ આ સિરીઝ ડાયરેક્ટ પણ થઈ શકતી હતી તમે જુઓ બસો પંદર એકસો ચોવીસ ત્રેસઠ આ બધા છે ને કોઈક ને કોઈક ઘનની નજીકની સંખ્યાઓ છે એકસો ચોવીસ છે પાંચનો ઘન છે એમાંથી એક બાદ કરીએ તો મળે ત્રેસઠ છે એ ચારનો ઘન છે એમાંથી એક બાદ કરીએ તો ના મળે છવ્વીસ છે ત્રણનો ઘન છે સત્યાવીસ એમાંથી એક વાત કરીએ તો ના મળે સાત છે એ બેનો ઘન છે એમાંથી એક બાદ કરીએ તો ના મળે જીરો જે એકનો ઘન છે એમાંથી એક વાત કરીએ તો ના મળે તો હવે શું આવશે ઘન એક કરો તો તો આ ઘનની સિરીઝ હતી જો કદાચ આ લાઇટ ના પણ થાય એક્ઝામમાં બેઠા હોય કે ભાઈ ઘન છે તો શું કરો ડિફરન્સ લઈ લો ઓકે આગળ વધીએ નેક્સ્ટ જીરો એક એક બે ત્રણ પાંચ આઠ તેર એકવીસ આ સિરીઝ છે ને જે ટ્રીપલ એસ બી વાળાની ફેવરિટ સિરીઝ છે આ સિરીઝનું નામ છે ફીબો નાચી પણ કે આમાં શું હોય આગળના એકનો સરવાળો એક એક અને એકનો સરવાળો બે એક અને બે નો ત્રણ બે અને ત્રણ નો પાંચ ત્રણ અને પાંચ નો આઠ આઠ અને પાંચ તેર તેર અને આઠ એકવીસ એકવીસ અને તેર કેટલા થશે ત્રણ ને એક ચાર બે ને એક ત્રણ ચોત્રીસ મારો જવાબ આવી ગયો ચોત્રીસ આને કહેવાય ફિબોનાકી સિરીઝ આગળ વધીએ અપૂર્ણાંક અહીં તમને જો સિરીઝની જે જે કઈ પણ ટર્મ્સ છે પદ છે એ અપૂર્ણાંકમાં આપેલા છે તો અપૂર્ણાંકમાં શું કરવાનું અંશનું કામ અંશ સાથે પતાવવાનું છેદનું કામ છેદ સાથે પતાવવાનું અપૂર્ણાંક સિરીઝ તમને આપેલી છે એનો મતલબ કે તમને બે સિરીઝ એક જ પ્રશ્નમાં આપેલી છે એક ઉપરવાળી સિરીઝ જો ચાલતી હશે ચાર ના નવ થયા નવના ઓગણીસ થયા એક આ સિરીઝ ચાલતી હશે નવના વીસ થયા વીસ ના બેતાલીસ થયા તો જો ચારના એટલે કંઈક ડબલ જેવા લાગે છે ગુણ્યા બે કરો પ્લસ એક કરો અહીંયા પણ ગુણ્યા બે પ્લસ એક તો હવે ઓગણીસ ગુણ્યા બે કરો આડત્રીસ પ્લસ એક એટલે ઓગણચાલીસ તો ઉપર ઓગણ આવશે છેદમાં નવના વીસ થયા તો નવ અઢાર પ્લસ બે ગુણ્યા બે પ્લસ બે અહીંયા પણ છે ગુણ્યા બે પ્લસ બે તો બેતાલીસ ગુણ્યા બે કરો ચોર્યાસી પ્લસ બે કરો છ્યાસી તો ઓગણતાલીસના છેદમાં છ્યાસી મારો આન્સર આવશે ઓપ્શન ડી મેં તમને કીધું તેમ કે જ્યારે પણ અપૂર્ણાંક સિરીઝ પૂછે ત્યારે ઉપરવાળી એક સિરીઝ ચાલતી હશે એની રીતે અને નીચેની એક સિરીઝ એની રીતે ચાલતી હશે બરાબર તો તમારે ટોટલ બે સિરીઝ સોલ્વ કરવાની રહેશે અને આવો ક્વેશ્ચન પૂછે કેમ કે અહીંયા એને એક જ પ્રશ્નમાં બે પ્રશ્ન પૂછવાનો મોકો મળે છે તો અપૂર્ણાંક સિરીઝ એટલા માટે આવે છે જી ત્રીપલ એસ બીમાં જી ત્રીપલ એસ બીમાં પણ ઘણી વખત અપૂર્ણાંક સિરીઝ આવી ગઈ છે આગળ વધીએ નેક્સ્ટ છ ત્રેસઠ પચીસ એકાવન એકસો એક તમને સિરીઝ જોઈને થોડીક વાર કાંઈ આઈડિયા નહીં આવતું હોય તો મેં તમને કીધું છે જ્યારે તમને કાંઈ આઈડિયા ના આવે ત્યારે શું કરો ડિફરન્સ લઈ ઓકે પણ આ સિરીઝ તમે જોવો ને ઇઝી લાગે છે ડિફરન્સ લેવાની કંઈ જરૂર નથી કેમ એ છના તેર તેરના છવ્વીસ પચીસના એકાવન એકાવનના એકસો એક ડબલ ડબલ જેવા થાય છે તો એ ડિફરન્સ કરતાં ડાયરેક્ટ ડબલથી આપણે પહેલાં ટ્રાય કરી લઈએ ડબલથી કાંઈ ના બેસતું હોય તો ડિફરન્સ આપણે લેશું પણ મને લાગે છે કે અહીંયા કંઈક બેસી જ જશે જો છ ના ડબલ કરો કેટલા આવશે બાર આવશે પણ તેર આપેલા છે તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ગુણ્યા બે પ્લસ એક તેર ના ડબલ છાવીસ આવશે પણ આપેલા છે પચીસ તો ગુણ્યા બે માઇનસ એક તો જો હવે આ સિરીઝ ચાલ ચાલવી મતલબ આ સાચું હોય ને તો હવે છે ને હવે હવે ગુણ્યા બે પ્લસ એક થવું જોઈએ તો આપણું આ સાચું જો થાય છે પચીસ ગુણ્યા બે કરો પચાસ પ્લસ થઈ ગયું મતલબ હવે આવું જ થશે ગુણ્યા બે પ્લસ એક ગુણ્યા બે જો એક ગુણ્યા બે પ્લસ એક હવે શું આવશે ગુણ્યા બે માઇનસ એક હશે બે એમાં એક એડ કરો એટલે બસો ને ત્રણ મારો જવાબ આવશે ઓપ્શન સી બસો ત્રણ ક્લિયર આગળ વધીએ આલ્ફાબેટ વાળી સિરીઝ છે મેં તમને કીધું તેમ કે તો સિંગલ સિંગલ આલ્ફાબેટ હશે ક્યાં તો બ બે ત્રણ ત્રણ એવી પેર હશે આલ્ફાબેટ સિરીઝ પૂછાય જાય એટલે ટેન્શન નહીં લેવાનું એટલે આપણે છે ને ખુશ થઈ જવાનું કેમ કે આલ્ફાબેટ સિરીઝ છે ને બહુ ઈઝી હોય તમારી સામે એ બીસીડી તો લખેલી જ હશે કોડિંગ ડિકોડિંગ માટે તમે લખવાના જ છો તો એબીસીડી તમે લખેલી છે તો આ તમારી આલ્ફાબેટ સિરીઝ સોલ્વ થઈ જશે સિંગલ આલ્ફાબેટ હોય તો કાંઈ ટેન્શન જ નથી ડબલમાં જુઓ શું કરવાનું અહીંયા એ છે પેલીટમ તો અહીંયા બી છે જો કંઈક નજીક લાગે છે તો આપણે એમ કહીએ કે ભાઈ એથી બી આવ્યા ઓકે હવે અહીંયા ડી છે તો બીથી ડી આવ્યા તો એક છોડો અહીંયા વચ્ચે સી છોડો ચલો કાંઈ વાંધો નહીં ડીથી જી થઈ ગયા તો અહીંયા અહીંયા કોણ જોઈડું સી ડી પછી ઈ અને એફ બે છોડા પહેલાં એને એક નહોતા છોડ્યા પછી એક છોડી પછી બે છોડ્યા તો હવે ત્રણ છોડવા જોઈએ તો જી પછી ત્રણ છોડો કેટલા આવશે જી એચ આઈ જે છોડો તો કેટલા આવશે કે આવશે તો આપણી સિરીઝની શરૂઆત કેથી થશે તો મારો આન્સર આવી ગયો બીજું કઈ ચેક કરવાની જરૂરત નથી બીજું ચેક કરવું હોય તો પણ આપણે કરી શકીએ ડી ના ઈ થયા જ નહીં ઈ ના જી થયા તો એક જે થયો તો જી એચ બે છોડ્યા હવે ત્રણ છોડવાના તો જે પછી ત્રણ છોડો કે એલ એમ ત્રણ છોડ્યા તો હવે એન આવવો જોઈએ તો કે અને એન મારો જવાબ છે ડન તો આલ્ફાબેટ સિરીઝમાં જ્યારે બે થી ત્રણ આપ્યા હોય આલ્ફાબેટ પેરમાં ત્યારે આવું જ કંઈક થતું હોય અથવા તો આવું થતું હોય ધારો કે ત્રણ ત્રણ આલ્ફાબેટ આપ્યા છે એ પછી સી પછી આવ્યા તો ડી અને ઈ છોડ્યા હવે કંઈક નેક્સ્ટ ટર્મ આવશે એચ જે એમ તો જુઓ એચથી જે કઈ રીતે આવ્યા તો આઈ છોઈડો જેથી એમ કઈ રીતે આવ્યા તો કે એલ છોડ્યા તો એ એક અને બે છોડે છે આવું તો થાય જ છે પછી તમારે આવું વિચારવાનું કે ભાઈ એફમાંથી એ જ કઈ રીતે આવ્યો તો એફ જી ઓકે એક છોડ્યો તો આવી રીતના ઘણી વખત પહેલા ઇન્ડિવિઝ્યુઅલ થતું હશે પછી એક પદમાંથી એક આખી ટર્મ્સમાંથી બીજી ટર્મ આવતી હશે કાં આવું આવું હશે પહેલામાંથી ડાયરેક્ટ પેલું ગયું પેલું એવું પેલું બીજા ને બીજા સાથે ડાયરેક્ટ રિલેશન છે તો આ બંને પોસિબિલિટી છે ઓકે તમારે બંને વસ્તુ ચેક કરી લેવાની આલ્ફાબેટિકલ સિરીઝ હોય ત્યારે આગળ વધીએ આ સિરીઝની હું વાત કરું છું બે પ્રશ્નો મૂકેલા છે જેમાં હું તમને આ કમ્પ્લીટ સિરીઝ સમજાવી દઈશ જ્યારે પણ તમને આવી સિરીઝ પૂછાય ત્યારે શું કરો તમે ટર્મ્સ ગણી લ્યો કેટલી છે એ કેટલા પદ છે આમાં તો એ ગણી લેવાના પહેલાં તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર કુલ બાર છે કેટલા બાર હવે આમાં કેવું હોય ખબર આપણે પેર બનાવવાની આપણે પેર બનાવવાની બબે આલ્ફાબેટની ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ છ છ આમાં જે કાંઈ પણ પેર બનેની સમાન હોય ઓલવેઝ આ એ સિરીઝ છે ધારો કે આવું છે એ એ બી બી આ એક પેર બનાવી તો હવે આવું જ હશે એ એ બી બી એ એ બી બી એ એ બી બી આમાંથી વચ્ચે એ લોકો થોડાક કદાચ કાઢી નાખે આમાં થોડાક થોડાક આવી રીતના કાઢી નાખે ને આપણે એક સિરીઝ બનાવી દઈએ તો આવા જ પ્રશ્ન આમાં પૂછાય તો આપણે શું કરશું વિચારશું કે ભાઈ બારમાંથી આપણે કઈ રીતના પેર બનાવી શકીએ તો જો હું બબે આલ્ફાબેટની પેર બનાવું બે ની તો કેટલી બને બનશે બબે આલ્ફાબેટની છ બની શકે ઓકે આ એક પોસિબિલિટી છે આલ્ફાબેટની કેટલી પેર બનશે તો ચાર પેર બનશે આપણે એક પોસિબિલિટી છે ચાર ચાર આલ્ફાબેટની ત્રણ પેર બનશે તો આપણે એક પોસિબિલિટી છે પાંચ આલ્ફાબેટની બને જ નહીં પાંચની બને જ નહીં

ધારો કે આ એક પેર થઈ ગઈ 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 જો આ પેર સમાન હોય તો એ બધી પેરની શરૂઆત બે થી થવી જોઈએ સોરી બી થી થવી જોઈએ તો અહીંયા બી થી થઈ છે અહીંયા બી થી થઈ છે અહીંયા એ થી થઈ મતલબ કે બબ્બે આલ્ફાબેટની પેર નથી બનતી તો આ આપણું ખોટું છે હવે ત્રણ ત્રણ આલ્ફાબેટની પેર બનાવીએ ચાલો ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ તો જો આ પેર સમાન હોય તો એની શરૂઆત બી થી થવી જોઈએ અહીંયા બી છે અહીંયા એ છે ના ચાલે તો આ પણ ગયું આ પણ નથી પોસિબલ આ પણ નથી પોસિબલ ચાર ચાર ની ત્રણ પેર બને છે ચાલો જોઈએ જો દરેક શરૂઆત અહીંયા છે છે હા બીજું આલ્ફાબેટ અહીંયા એ છે અહીંયા એ છે તો અહીંયા પણ એ હોવો જોઈએ ચાલો અહીંયા હું કરી દઉં એ હવે ત્રીજું આલ્ફાબેટ અહીંયા નથી ખબર અહીંયા એ છે અહીંયા એ છે તેનો મતલબ કે અહીંયા પણ એ જ હશે ચાલો ચોથો આલ્ફાબેટ અહીંયા એ છે અહીંયા એ છે તો અહીંયા પણ એ હોવો જોઈએ તો આપણો જે જવાબ હશે એ એ એ હોવો જોઈએ સી મારો જવાબ જુઓ સરખી પેર બની ગઈ હશે બી એ એ પછી બી એ એ પછી બી એ બને છે આવી ચાર ચાર આલ્ફાબેટની ત્રણ પેર તો આમાં આવું જ કંઈક થતું હશે બરાબર આવી રીતે ચેક કરવાનું આપણ ચેક કરશો તો આ પણ કેન્સલ થઈ જશે આગળ વધીએ કુલ કેટલી એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ ની બે તો નહીં જ પોસિબલ છે તો પણ આપણે એક વખત ચેક કરી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ જો નથી પોસિબલ અહીંયા એ છે તો નવ ની બે પોસિબલ નથી ઓકે કેન્સલ કરો પછી મોટી મોટી હું પહેલાં બનાવીશ છ ની બનશે છ ની ત્રણ બનશે જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ ઓકે તો શરૂઆત અહીંયા એ છે અહીંયા એ છે તો અહીંયા કદાચ એ હશે તો આપણું સેટિંગ થઈ જતું હોય તો ચાલો જોઈ લઈએ બીજું આલ્ફાબેટ અહીંયા સી છે અહીંયા બી છે અહીંયા સી છે અહીંયા બી છે સોરી અહીંયા પણ એક જ મિનિટ એક જ મિનિટ ફરીથી જોઈએ છ ની ત્રણ એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ ઓકે પેલો અહીંયા એ એ એ છે 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 અહીંયા તો પોસિબલ ચાલો બીજો એ નથી ખબર બી છે છે અહીંયા અહીંયા બી બી તો હોઈ શકે ચાલો ત્રીજો બી છે અહીંયા નથી ખબર અહીંયા પણ નથી ખબર ચાલો તો ત્રીજો કદાચ આપણે બી સેટ કરીએ તો અહીંયા પણ બી આવશે અને અહીંયા પણ બી આવશે ચોથો સી છે અહીંયા સી છે તો અહીંયા પણ સી આવશે અને છેલ્લા બે એ હોવા જોઈએ એ છે અહીંયા એ આવશે એનો મતલબ અહીંયા એ આવશે એનો મતલબ તો તો આપણો આપણો જવાબ શું આવશે કોઈ ઓપ્શન સાચો છે છે ત્રણ બને ઓકે તમે બે ત્રણ ટ્રાય કરશો ને તો તમારી પણ બની જશે અને આવું જ થતું હશે ઓલવેઝ ઓકે ચાલો ત્યાં આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ નેક્સ્ટ ચેપ્ટર જોઈએ નેક્સ્ટ ચેપ્ટર જોતા પહેલા એક અગત્યની ઇન્ફોર્મેશન ગણિત અને રીઝનિંગનો કોર્સ આપણે લોન્ચ કરીએ છીએ આગળ વાત કરી રીતે ભૂલી નહીં જતા ટૂંક સમયમાં આપણે કોર્સ લાઈવ કરી દઈશું એક વખત આ કોર્સ તમે અવશ્ય પરચેસ કરજો તમને આમાં ઘણી બધી વસ્તુઓ નવી શીખવા મળશે જેનું મેથ્સ બહુ કાચું છે એને પણ મેથ્સ આવડી શકશે એ પણ મેથ્સમાં સારો સ્કોર કરી શકશે તમે ખાલી એક વિશ્વાસ રાખો તમને મેથ્સ અને રીઝનિંગમાં પૂરા માર્ક્સ અપાવવાની જવાબદારી અમારી છે ચાલો આગળ વધીએ તો આપણું નવું પ્રકરણ છે આકૃતિઓની ગણતરી પ્રકરણ નંબર દસ આ લેક્ચરનું છેલ્લું પ્રકરણ રીઝનિંગનું છેલ્લું પ્રકરણ કુલ દસ પ્રકરણ આપણે આ લેક્ચરમાં જોયા જે તમને આવનારી તમામ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે મેં તમને કીધું તેમ કે એક્ઝામના આગળના દિવસે આ વિડીયો ખાસ જોવાનો ચાલો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર ચોસઠ શું કીધું છે આપણે ક્વેશ્ચનમાં કે નીચેની આકૃતિમાં કેટલા ચોરસ હશે આપણે ચોરસની સંખ્યા ફાઇન કરવાની છે તમને એક આકૃતિ આપેલી હશે યાદ રાખો જ્યારે પણ તમને આવી ટેબલ પ્રકારની આકૃતિ આપેલી હોય અને એમાં ચોરસની સંખ્યા પૂછે તો એક સરસ મજાની તમને ટ્રીક કહું છું એ ટ્રીકથી તમે આ પ્રકારની કોઈ પણ ફિગર હોય આ ટાઈપની કોઈપણ ફિગર હોય એમાં ચોરસ કાઉન્ટ કરી શકશો તમારે શું કરવાનું હોય તમારાને એક ટેબલ માની લેવાનું ટેબલમાં શું હોય રો હોય અને કોલમ હોય કોલમ એટલે જે પેલી ઊભી છે એ અને રો છે એ આડી છે એ તો તમારે એની સંખ્યા લખી લેવાની અહીંયા રો કેટલી છે તો એક બે અને ત્રણ ત્રણ રો છે કોલમ કેટલી છે એક બે ત્રણ અને ચાર પેલું કામ શું કરવાનું રો અને કોલમની સંખ્યા લખી લેવાની ચોરસ પૂછે ત્યારે હવે હવે તમારે એકદમ અહીંયા છેલ્લે આવી જવાનું અહીંયા ચાર છે અહીંયા ત્રણ છે ઓકે બંનેમાં કોલમની સંખ્યામાં એકદમ છેલ્લે ચઈ લાવ રોની સંખ્યામાં એકદમ છેલ્લે ચઈ લાવ પછી એ તમારે બંનેનો ગુણાકાર કરવાનો છેલ્લેથી તો તમારે સૌ પ્રથમ ચાર અને ત્રણનો ગુણાકાર કરવાનો થશે કેટલા આવશે બાર અહીંયા લખી દઈએ બાર પછી એક એક સ્ટેપ આગળ આવો ત્રણ અને બે આનો ગુણાકાર કરો તો ત્રણ અને બેનો ગુણાકાર કરો તો કેટલા આવશે છ અહીંયા લખી દઈએ આગળ આવો હજી એક સ્ટેપ અહીંયા બે છે અહીંયા એક છે તો આ બે અને એકનો ગુણાકાર કરીએ તો કેટલા આવશે બે તો લખી દો અહીંયા હવે અહીંયા એક છે સાહેબ આનું શું કરવાનું તો આનું કાંઈ નથી કરવાનું કેમ કે એની સાથે કોઈની પેર બનતી જ નથી જ્યાં સુધી પેર બને ત્યાં સુધી ગુણાકાર કરતા જાઉં હવે સરવાળો કરી દો બાને છે અઢાર અઢાર ને બે વીસ તો આમાં કુલ કેટલા વીસ ચોરસ હશે ઓપ્શન બી મારો આન્સર ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર સિક્સટી ફાઈવ શું કીધું છે નીચેની આકૃતિમાં કુલ કેટલા લંબ ચોરસ છે આગળ આપણે ચોરસ પૂછ્યું હતું અહીંયા આપણે લંબ ચોરસ પૂછ્યું છે અહીંયા પણ આવી ટેબલ પ્રકારની તમને ફિગર દેખાતી હશે તો જ્યારે પણ ટેબલ પ્રકારની તમે ફિગર જોઈ જાઓ ચોરસ પૂછે કે લંબ ચોરસ તમારે તમારે પહેલું કામ તો એ જ કરવાનું છે જે આપણે ચોરસમાં કરતા હતા અહીંયા રો અને કોલમની સંખ્યા લખી લેવાની એક બે ત્રણ ત્રણ રો છે એક બે ત્રણ ત્રણ કોલમ છે હવે ચોરસમાં આપણે જે કરતા હતા એ નહીં કરીએ હવે આપણે શું કરશું આજે આપણે સંખ્યા લખીએ છીએ રોની સંખ્યા અને કોલમની સંખ્યા એનો સરવાળો કરી દેવાનો કઈ રીતે તો આ એક પ્લસ બે પ્લસ ત્રણ કરો કેટલા આવશે આવશે અહીંયા લખી રોની સંખ્યાનો અને કોલમની સંખ્યાનો સરવાળો કરો એક પ્લસ બે ત્રણ ત્રણ પ્લસ ત્રણ છ એ અહીંયા લખી લ્યો પછી જે આ સરવાળો આવે છે છ અને છ એનો ગુણાકાર કરી નાખો તો છ અને છ નો ગુણાકાર કરો તો કેટલા આવશે છત્રીસ એનો મતલબ કે આ ફિગરમાં કુલ છત્રીસ લંબ ચોરસ હશે ઓપ્શન સી મારો જવાબ જ્યારે પણ તમને આ ટાઈપની ફિગર આપે ને લંબ ચોરસ પૂછે આ પ્રોસેસ જ ફોલો કરવાની છે અને ચોરસ પૂછે ત્યારે તમારે આ પ્રોસેસ ફોલો કરવાની છે અહીંયા તમને કોઈ પણ ચોરસ અને લંબચોરસના ક્વેશ્ચન આવડી જાશે એક જ ટ્રીક છે ચોરસ માટે અને લંબચોરસ માટે હવે આપણે આવી જઈએ ત્રિકોણ ઉપર ક્વેશ્ચન નંબર સિક્સટી સિક્સ નીચેની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે તો આ ટાઈપની ફિગર તમને એક્ઝામમાં પૂછાઈ શકે એમાં તમને ત્રિકોણ પૂછે તો તમારે શું કરવાનું અને તમને જેટલા પણ નાના નાના ત્રિકોણ દેખાય છે ને એને નંબર આપી દેવાના એક બે ત્રણ ચાર પછી એ નંબરનો સરવાળો કરી દેવાનો એક પ્લસ બે ત્રણ ત્રણ ને ત્રણ છ છ ને ચાર દસ તો તમારો આન્સર આવી જશે દસ હવે આમાં જો તમને થોડુંક એડવાન્સ વસ્તુ બતાવું ક્યાં એક ફિગર છે એમાં હું એક ચેન્જ કરી દઉં હું અહીંયા વચ્ચે લાઇનિંગ કરી દઉં આ એક લાઇનિંગ હવે તમને આમાં પૂછો આમાં કેટલા ત્રિકોણો છે તો આ લાઇનિંગ નથી ત્યારે આપણે શું કરતા હતા એક બે ત્રણ ચાર આના આપણે ત્રિકોણ ફાઇન કર્યા કેટલા આવ્યા હતા દસ હવે વચ્ચે અહીંયા લાઇન છે તો જો આ લાઇનના લીધે તમને નવો ત્રિકોણ એ બનતો દેખાશે આ એક ત્રિકોણ તમારે આના પણ ત્રિકોણ ફાઇન કરવાના તો સેમ વસ્તુ પાછી ફોલો કરશું અને નાના ત્રિકોણને નંબર આપશું એક અને બે બે ને એક ત્રણ તો આ દસ હતા આ ત્રણ હતા કેટલા થઈ ગયા તેર થઈ ગયા તો જો અહીંયા લાઈન હોય તો બે ત્રિકોણ વધી જશે જવાબ આવશે આપણો તેર ઓકે તો આવા પણ પ્રશ્નો એ પૂછી શકશે ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર સત્તાવન અને પિરામિડ ફિગર કહેવાય જ્યારે પણ તમને પિરામિડ પૂછે ત્યારે તમારે શું કરવાનું એના ફ્લોર કાઉન્ટ કરી લેવાના અહીંયા ફ્લોર કેટલા છે તો એક બે અને ત્રણ આ એક ફ્લોર કહેવાય આ બીજો અને આ ત્રીજો તો ફ્લોર કાઉન્ટ કરી લેવાના પછી શું કરવાનું બતાવું તમને ત્રણ ફ્લોર છે તો ત્રણ લખી દેવાના અહીંયા એક બે અને ત્રણ ત્રણ સુધી લખી દેવાના એક બે ત્રણ હવે હવે ખાસ જોજો બહુ સરસ મજાની ટ્રીક છે અહીં એકથી શરૂઆત કરો એઝ ઇટ ઇઝ લખો એક હવે એકમાં આ બે એડ કરો કેટલા આવશે ત્રણ હવે ત્રણમાં ત્રણ એડ કરો કેટલા આવશે છ તો અહીંયા જે તમને સંખ્યા મળે છે એનો સરવાળો કરી નાખો કેટલો આવશે છ સાત આઠ નવ દસ હવે નીચેથી એક એક છોડતા જાઓ છ છોડો ત્રણ લ્યો એક છોડો હવે કંઈ છે જ નહીં તો ત્રણને તમારે ફરીથી લેવાના દસમાં ત્રણ નેટ કરી દો જવાબ આવશે તેર જવાબ કેટલો આવ્યો તેર તેવી રીતે ચાર ફ્લોર હોય તો સેમ પ્રોસેસ પાંચ ફ્લોર હોય તો સેમ પ્રોસેસ આની કરતાં પણ એક ઇઝી વસ્તુ તમે કહું તમને કહું તમે એક કામ કરો ફ્લોરની સંખ્યા આટલી હોય તો ત્રિકોણ એટલા એવું યાદ રાખી લ્યો કે ભાઈ ત્રણ ફ્લોર હોય તો તેર ત્રિકોણ ચાર હોય તો આટલા પાંચ હોય તો આટલા તમે આ ટ્રીક ડિફાઇન કરો કેટલા આવે છે બરાબર ચલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર અડસઠ નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે એ તમને એક ફિગર દેખાતી હશે જેમાં તમારે ત્રિકોણ કેટલા છે કહેવાનું છે અને થોડીક વાર સાઈડમાં રાખો એક નવી નવી ફિગર આપું છું તમને આ ફિગરમાં કેટલા ત્રિકોણ છે આ ફિગરમાં તો જો આપણે ગણીએ પહેલા તો 1 2 3 4 અને એક આ ઉપરનો 5 તો અહીંયા પાંચ ત્રિકોણ છે અહીંયા પાંચ ત્રિકોણ છે અંદર ચાર અને ઉપર એકા બાર મોટો છે એ પાંચમો અહીંથી તમને આટલી વસ્તુ ખબર પડે છે કે જો તમે એક ત્રિકોણ કરો એની અંદર એક ઊંધો ત્રિકોણ બનાવો તો ત્યાંથી ઊંધો ત્રિકોણ છે ને અંદરવાળો એ અંદર એક બે ત્રણ અને ચાર બનાવી દઈએ જો તમે ત્રિકોણની કોઈ અંદર એક ઊંધો ત્રિકોણ બનાવો તો એ ઊંધો ત્રિકોણ અંદરવાળો એ અંદર ચાર ત્રિકોણ બનાવી દેશે તો આ જ વસ્તુનો આપણે ઉપયોગ કરીશું આ એક ત્રિકોણ છે એની અંદર એક ત્રિકોણ બનાવ્યો તો આ અંદર ચાર બન આવશે આ મોટો ત્રિકોણ છે એની અંદર આ બનાવ્યો તો આ પણ અંદર ચાર બન આવશે તો 4 * 4 8 અને આ મોટો હતો એ 9 તો મારો જવાબ આવશે 9 હું વચ્ચે હજી અહીંયા એક ત્રિકોણ કર દઉં આવી રીતે તો બીજા ચાર એડ થઈ જશે તો 9 * 4 કેટલા થઈ ગયા 13 થઈ ગયા હજી એક ઉત ત્રિકોણ એડ કર દઉં તો બીજા ચાર એડ થઈ જશે 4 * 4 17 થઈ ગયા ક્લિયર ચાલો આગળ વધીએ નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે જ્યારે પણ તમને આવો એક ચોરસ આપે એમાં આવી રીતના અંદર ક્રોસ લાઇન કરેલી હોય ત્યારે ત્રિકોણની સંખ્યા ફાઇન કરવા માટે શું કરવાનું જેટલા પણ અંદર નાના ત્રિકોણ છે એને નંબર આપી દેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો કુલ આઠ નાના છે એના ડબલ કરી દેવાના આઠ ના ડબલ કરી દે તો જવાબ આવશે સોળ એ મારો જવાબ આવશે ઓપ્શન એ સોળ હજી એક તમને ફિગર આપું આવી ફિગર છે આવી ફિગર છે તો નાના ત્રિકોણ કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ તો છ ના ડબલ કરી દેવાના કેટલા આવશે બાર જ્યારે પણ આ ટાઈપની ફિગર આવે ત્યારે તમારે નાના ત્રિકોણ કાઉન્ટ કરવાના અને એના ડબલ કરી દેવાના આગળ વધીએ લાસ્ટ ક્વેશ્ચન લાસ્ટ ક્વેશ્ચન છે રિઝનિંગનો ત્રિકોણ કેટલા છે સ્ટાર આપેલો છે તો જ્યારે પણ તમને આવો સ્ટાર આપેલો હોય પેન ઉપાડ્યા વગરનો આવો સ્ટાર ત્યારે દસ ત્રિકોણ હશે એમાં યાદ કઈ રીતે રાખવાનું તો જો આવા આવા સ્ટારની પાખડીઓ કેટલી હોય એક બે ત્રણ ચાર પાંચ તો એ પાંચના ડબલ કરી દેવાના હા હા એક તમને યાદ રાખતા શીખવાડું છું જો આવો સ્ટાર હોય ને તો એમાં દસ ત્રિકોણ હશે ઓકે ડાયરેક્ટ યાદ રાખો તમને સ્ટાર દેખાઈ જાય એટલે દસ ટીક કરી દેવાનું તો ફાઇનલી આપણે આ વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ જતાં જતાં હજી એક વખત કહી દઉં છું કે ટૂંક સમયમાં બધા જ માટે એક સરસ મજાનો બેઝિકથી લઈને હાઈ લેવલ સુધીનો એક કોર્સ લોન્ચ કરીએ છીએ મેથ્સ અને રીઝનિંગની બેચ એક લોન્ચ કરીએ છીએ જે બેચનું નામ અમે આપ્યું છે મેથ્સ અને રીઝનિંગ પ્રો બેચ ઓકે એમ કે અહીંયા તમને ગણિત અને રીઝનિંગના પ્રો બનાવવામાં આવશે ટૂંક સમયમાં કમિંગ સુન બધી જ માહિતી આના વિશેની તમને મળી જાશે અમારી જ આ યુટ્યુબ ચેનલમાં જેમાં તમે અત્યારના વિડીયો જોઈ રહ્યા છો આવનારા તમામ વિડીયો હં યુટ્યુબના જે ચેક કરો તમને ટૂંક સમયમાં આના વિશેની તમામ માહિતી મળી જશે પણ ડાઉટ હોય તો તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો તમને એનો જવાબ સો ટકા મળશે ચાલો આપણે આવા જ ધમાકેદાર બીજા વિડીયો સાથે પણ મળતા રહીશું સો અહીંયા આપણે વિડીયો એન્ડ કરીએ થેન્ક યુ વેરી મચ વિડીયો જોવા માટે જો તમને વિડીયો ગઈ હોય તો તમારા ફ્રેન્ડ્સ જોડે પણ શેર કરો કેમ કે આ વિડીયો બધાને બહુ જ કામ લાગશે તમારા કોઈપણ એક્ઝામના રીઝનિંગના પાંચથી છ પ્રશ્નો છે એ સાચા કરાવી શકે છે આ વિડીયો તો આઈ હોપ કે તમે બધા વિડીયો શેર કરશો ગુજરાતમાં વિડીયો ફેલાવી દો વાયરલ કરી દો મેક્સિમમ વ્યૂઝ આવવા જોઈએ બધા વિદ્યાર્થીઓ તરફથી થોડી કાંઈ એક મદદ મળવી જોઈએ કેમકે તમારી માટે અમે એટલું કરીએ છીએ તો તમારે એક નાની એવી હેલ્પ કરવાની છે વિડીયો શેર કરવાની થેન્ક યુ વેરી મચ મળશું બહુ જલ્દી કોર્સ સાથે અને નવા નવા વિડીયો સાથે બાય બાય ટેક કેર સી યુ અને આવનારી તમામ એક્ઝામ માટે તમને બધાને બેસ્ટ ઓફ લક થેન્ક યુ વેરી મચ